સરસ્વતીના મંગલા ચરણથી આજના કાર્યક્રમની માંગલિક શરૂઆત કરી છે. આપ સર્વે માના પરિવારના સભ્યો અહીંયા ઉપસ્થિત છે અને આજના સુંદર કાર્યક્રમ આપણે વર્ષ ગણતરીની ક્ષણમાં શરૂ કરવો છે. માનવ પરિવારના સભ્યો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપ સર્વેને આ તૃતીય કાર્યક્રમમાં આપ સર્વેને હું અભિનંદનપૂર્વક આવકારું છું. કહેવાય છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત હંમેશા આપણે પરમાત્માના નામથી ઈશ્વરના નામથી કરતા હોઈએ છીએ અને એ પરંપરાને આજે પણ યથાવત રાખવી છે. તો હું આદરણીય શ્રી કમલેશભાઈ સ્વામીને વિનંતી કરીશ કે શ્લોકાથી આજના કાર્યક્રમની મંગલિક શરૂઆત કરે. કમલેશભાઈ સ્વામી હરે સબ પ્રભ નિર્વિઘ્નં કુર્મે દેવ શુભ કાર્યેષુ સર્વતાં વિઘ્નેશ્વરાય મરણાય સ્વપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. યા દેવિ સર્વભૂતેષુ શક્તિરૂપે સંસ્થિતા નમસ્તશ્ચૈ 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 નમો. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ચૈ 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 નમો નમઃ. આ શ્લોકના ગાનની સાથે આજના કાર્યક્રમની માંગલિક શરૂઆત કરી છે. મારો પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે એના તૃતીય કાર્યક્રમે પ્રથમ અને દ્વિતીય કાર્યક્રમ આપણે શ્રી કેસી પટેલ વિદ્યા સંકુલમાં આપણે કર્યા છે અને આજનો આ તૃતીય કાર્યક્રમ અહીંયાથી આદરણીય શ્રી જય વસાવડા એમનો સુંદર કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે. સમસ્ત પરિવાર અહીંયા ઉપસ્થિત છે અને આપણા નિમંત્રિત મહેમાનશ્રીઓ પણ આજના કાર્યક્રમે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણી વચ્ચે જે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે તેઓનો હું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યો છું. તો સૌ પ્રથમ હું આપણા આજના આપણા મુખ્ય વક્તા શ્રી માનીશ્રી જય વસાવડા તેઓને આભાર કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આજના આપણા મહેમાન શ્રી માનીય શ્રી આરજી પટેલ સાહેબ તેઓ સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી શ્રી કેસી પટેલ સાહેબ કે જેઓ એસ્ટ્રોનોમી અને તેમના સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી શ્રી ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ સાહેબ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણે વચ્ચે પધારેલા આપણા મહેમાનશ્રી અને મા પરિવારના જ આપણા સભ્ય ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે બધા આજના આ કાર્યક્રમની વિનંતી કરીશ કે તેઓ આપણને શ્રી જય વસાવડાજીના વ્યક્તિત્વથી પરિચિત કરાવે. સ્મિતાબેનને વિનંતી છે કે તેઓ મંચ પર વધારી અને તેમનું જય વસાવડાજીના વ્યક્તિત્વથી આપણને પરિચિત કરાવશે. ગુડ ઇવનિંગ ટુ એવરીબડી. ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને માનવ પરિવાર આયોજિત કાર્યક્રમ મનનો મંચના પ્રોગ્રામમાં મંચસ્થ મહાનુભાવો અને પાટણના બુદ્ધિજીવી અને આમંત્રિત એવા બૌદ્ધિક વર્ગના શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. જેની કલમ સ્વયં પોતાની ઓળખ છે અને વાણી જ તેની પહેચાન છે, ઇન્દ્રધનુષ જેવી શબ્દરંગી પ્રતિભા છે તેવા વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિનો પરિચય હું શું આપું, છતાં નમ્ર પ્રયત્ન કરું છું. સ્નેહ વ્યક્ત થઈ જાય છે નયનથી, શબ્દોમાં એ કદી સમાતો નથી. લાખ છુપાઓ પડદા પાછળ કોઈ ગાળે કદી છુપાતો નથી. ભક્ત કવિ નરસિંહ મહેતાની નગરી
સંસ્કારી અને શિક્ષિત માતા પિતાના એકમાત્ર સંતાન તરીકેનો ઉછેર પ્રમાણમાં નાના એવા ગોંડલ ગામમાં થયો. તેઓનું ઘડતર ઉછેર ઘરમાં એવો થયો કે પેલી કહેવત સાર ધાર સાચી પડે છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આપણે બધા તેઓની કલમવાણીથી વાકેફ છીએ. તે સાહિત્ય સભર ભાષા શીખવા કોઈ સ્કૂલનો આશરો જ લીધો નથી. તું હી અપના ભાગ્ય વિધાતા એ આદરણીય જય વસાવડા સાહેબ માટે પરફેક્ટ છે કે તું હી અપના ભાગ્ય વિધાતા. તેઓના જ્ઞાનની સીમા એટલે કે રેન્જ ઓફ ધ નોલેજ જોઈએ તો પૂજ્ય મોરારી બાપુ એપ્રિલ માસમાં હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં અસ્મિતા પર્વનું આયોજન કરે છે. તેમાં પણ આજના મુખ્ય મહેમાન શ્રી જયભાઈ વસાવડા શ્રોતાઓને પોતાના વિચારો રજૂ કરે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા ક્વિઝમાં પણ પ્રથમ આવે. 5 વર્ષ પહેલાનો કિસ્સો કહું તો અસ્મિતા પર્વમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતના તેજાવ પિક્ચરને રામાયણ સાથે સરખાવ્યું હતું. આવી હિંમતભરી પહેલ સારસ્વત વ્યક્તિ જ કરી શકે. આજે હું શ્રી જયભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમાંના કઈક અંશો પોતાના વક્તવ્ય દરમિયાન આપણી સમક્ષ પણ રજૂ કરે. તેથી તો તેઓના નામમાં જેના નામમાં જ જય શબ્દ સંકળાયેલો છે, નામમાં જ સમાયેલો છે, એમની સર્વત્ર જય જયકાર થાય જ છે. આપણે તેમના વિચારોમાં પ્રેમની મીઠાશ, દંભી સમાજ ઉપર આક્રોશ તથા યુવાનોને ઉત્સાહ પ્રેરક સંદેશ જેવા વિષયોને માણીએ છીએ. તો આવો આ વિશ્વમાં છવાઈ જનાર ગુજરાતી વિક્રમ સર્જક એવોર્ડ વિજેતા સન્માનિત એન્કર લેખક સંશોધક ઉદ્ઘોષક વ્યાખ્યાતા રિસોર્સ પર્સન ગુજરાતી મીડિયા સેલિબ્રિટી એવા અનેક ક્ષેત્રોના નંબર 1 ગુજરાતીને આવકારીએ અને માણીએ. આટલા મોટા વિરાટ વ્યક્તિત્વને માટે કંઈ પણ કહેવું એ સામાન્ય બિંદુ સમાન છે. એક નાનકડો પ્રયત્ન કર્યો છે. જસ્ટ હું એવું માનું છું કે એમના વિશે વધારે કહીએ એના કરતા એમની પોતાની વાણીને જ આપણે સાંભળીએ માણીએ એ જ ઉચિત રહેશે. અંતમાં વધુ નહીં કહેતા એટલું કહીશ, ઇફ વી આર આર્ટિસ્ટ વી વુડ કોટ અવર ફિલિંગ ઇન પિક્ચર, ઇફ વી વેર પોએટ વી વુડ કોટ અવર ફિલિંગ ઇન પોએમ, બટ વી આર ઓર્ડિનરી પર્સન સો વી જસ્ટ સે વેલકમ ટુ પાટણ. ગરબી ગુજરાતના લોક લાડીલા ગરવા ગુજરાતી એવા શ્રી જય વસાવડાનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ ઐતિહાસિક નગરી પાટણ. પ્રણામ. બેન બહુ ભાવથી મારો પરિચય આપ્યો અને એમને યાદ પણ હતું 5 વર્ષ પહેલા હું શું બોલેલો એ મને બહુ નવાઈ લાગી. લોકોને 5 દિવસ પહેલા શું વાત કરી હોય એ પણ યાદ નથી રહેતું હતું. એટલે જ ભાવપૂર્વક મને એમ લાગે છે કે મારે એ કહેવાની વાત છે અને મારો વિષય પણ કંઈક એવો છે કે જેમાં લાગણીનું ભાવનું મહત્વ વધારે છે. અને આપ બધા અહીં જે બેઠા છો અત્યારે શનિવારની સાંજે કરવા જેવા ઘણા કામ હોય છે આજના જમાનામાં, અને કશું ન હોય તો મોબાઈલ ને કોમ્પ્યુટર તો હોય જ છે દરેક પાસે. આપણે આમ છતાં વ્યાખ્યાન માટે, વિચાર માટે, વાત માટે હું ઘણી વાર કહેતો હું કે તનનો જમણવાર તો અમારે બહુ થતો હોય. અમારે હમણાં જ દર્શકભાઈનો મને ફોન આવેલો, અમે રસ્તામાં હતા ત્યારે તનના જમણવારની વાતો થઈ કે આપણે આ જમશું કે આ જમશું, આ જમશું કે આ જમશું. પણ પછી ત્યારે મેં ન કહ્યું, એમ માનીને કે જાહેરમાં તો કહેવાનું જ છે કે મારે એમને વ્યક્તિગત અભિનંદન એટલે આપવાના, કારણ કે એમના ભગીરથ પ્રયત્નોને કારણે હું એ છું. હું તો ગંગા નથી, પણ એમણે પ્રયત્નો ભગીરથ કર્યા છે. એક ધારા કે આ તારીખ, આ સમય, આવી રીતનો કાર્યક્રમ, આ પ્રકારનું આયોજન, એટલે મારે એટલે કહેવાનું કે તનના જમણવારની ચિંતા સાહેબે બહુ કરી, પણ મનનો જમણવાર તો એમણે ગોઠવી જ દીધો છે જેમાં આપ બધા જમવા માટે પધારી ગયા છે. આ મનનો ખોરાક છે, વાતો વિચારો એ મનનો ખોરાક છે અને બહુ ઓછા લોકોના ખોરાક પચતો હોય છે. એટલે આવા બધા સિંહના કલેજા વાળા લોકો જે બેઠા હોય કે જે આ ખોરાકને પચાવી શકે એવા હોય, એ મને આનંદની વાત છે. સાહેબ સાથે હું હમણાં આવીને તરત વાત કરતો હતો એટલે મેં કહ્યું, મેં કીધું આમ તો હું સમય કરતા વહેલો પહોંચે, હું ગોંડલથી નીકળો ત્યારે સમયથી વહેલો જ પહોંચવાનું આયોજન હતું, પણ મારે મોડું એટલે થયું કે અમે બધા લાંબા સ્વાર્થી લોકો ખરા, પ્રલોભન ના મળે
એટલે રસ્તો ચૂકી જઈએ એમ. નેશનલ બુક ફેર અમદાવાદમાં ચાલે છે એવું પ્રલોભન દેખાય. દેવદીપભાઈ મને અત્યારે એક સરસ મજાની બેગની અંદર પુસ્તકો આપ્યા છે કેટલા, એમાંથી એમાં યાદ આવી એટલે મેં કહ્યું માત્ર આપણી ક્ષમા નહીં માગ, આપ આવ્યા હોઉં અને હું મોડો પડું એ મારે ક્ષમા માગવાની હોય એ તો ખરું જ, માત્ર ક્ષમા નહીં માગું પણ કારણ સહિત ક્ષમા માગીશ. બુકફેરમાં ગયો ત્યારે સમયસર નીકળો, પણ અમદાવાદ શહેર એવું છે કે એ તમે એક વખત અભિમન્યુના કોઠાઓની જેમ અંદર નીકળ્યા પછી બહાર પાછો આવવું હોય તો મુશ્કેલ પડે, એના માટે કૃષ્ણ જેવા કોઈને બોલાવવા પડે. મારે તો એટલી જ કહેવાની છે મિત્રો કે પુસ્તકને ખાતરે મોડા પડવાનું દોષ હું મારે માથે મોરવા તૈયાર હોઉં છું. દોષ છે, અપરાધ છે, એની મારે ક્ષમા માંગવાની હોય, પણ કમસે કમ પુસ્તકો ખરીદવા કે પુસ્તક મેળામાં જવા માટે કદાચ મોડા પડવું પડે ક્યાંક, તો એ દોષ મારા માથે મોરવા હું તૈયાર હોઉં છું. કારણ કે મેં એક વખત મારા એક લેખમાં એમ લખેલું કે વાંચતો વિચારતો અને સામા માણસની વાત સમજતો માણસ છે ભારતની સૌથી મોટી લઘુમતી છે. આપણે માઇનોરિટી મેજોરિટી એવા પોલિટિક્સની બહુ વાતો થાય છે, ભારતની સૌથી મોટી લઘુમતી શું? વાંચતો વિચારતો અને સામા માણસની વાત સમજતો માણસ. એટલે આપ બધા આ ભારતની લઘુમતીના સદસ્યો બધા અત્યારે અહીં જે બિરાજમાન છો કે જે વાંચે છે વિચારે છે અને કંઈક વાત સમજવા ઈચ્છે છે એમની વચ્ચે હું વાત કરવા આવ્યો છું. મને મળતો છે પ્રજાપતિ સાહેબે એક આવો કાર્યક્રમ રાખેલો યુવાન મિત્રો સાથે, એનો ફીડબેક હજી મને મળતો હોય છે. હવે 6000 જેટલા યુવાનો ભેગા થયેલા એ કાર્યક્રમમાં અમે સુખદ સ્મૃતિઓ હમણાં વાગોળી અને અહીંથી તો મારે વાતની શરૂઆત કરવાની છે. જિંદગી એક સફર હે સુહાના, સમયનું કામ તો ચાલતા રહેવાનું છે. ખરેખર આપણે નથી ચાલતા, સમય ચાલતો રહે છે. આપણે ઊભા છીએ અને સમય એક ધારો ચાલતો જ રહે છે. આપણે ચાલીએ કે ન ચાલીએ સમયને એની પરવા નથી. જિંદગીના સુહાના સફરની અંદર આપણે કશું ન કરતા હોય ત્યારે શું કરતા હોઈએ છીએ? મેં કહ્યું એમ દાદા સાહેબોને મળ્યો તો જે વાતો તાજી થઈ કે આવા કાર્યક્રમમાં ભેગા થયેલા, અથવા તો આ લેખ વાંચેલો, અથવા તો બેને વાત કરી એમ આ વ્યાખ્યાનમાં તમે આવું કંઈક બોલેલા, આપણે જ્યારે કશું જ ન કરતા હોય ને મિત્રો ત્યારે આપણે યાદો બનાવતા હોઈએ છીએ. વી આર ડુઈંગ નથિંગ, વી આર મેકિંગ અવર મેમરીઝ. અને કાકા સાહેબ કાલેલકર વર્ષો પહેલા બહુ સરસ એક વાત લખી ગયા છે કે બીજી બધી જ વસ્તુઓના સંસારમાં ક્ષય થાય છે, બધું જ, આપણી ઉંમર, આપણું શરીર, આપણા વાળ, આપણી ચામડી, બધું જ ઘસારો લાગે છે. વૃક્ષ વાવો તો વૃક્ષને ઘસારો લાગે છે, પૃથ્વીને ઘસારો લાગે છે, બ્રહ્માંડની એક એક વસ્તુ ડેપ્રિશિએશનને પાત્ર છે. પણ સ્મૃતિઓ યાદો એમાં ઘસારો નથી લાગતો, વધારો થતો હોય છે. તમે 10 વર્ષ પહેલા તમારી પાસે જેટલી યાદોની મૂડી હશે એટલે કદાચ 10 વર્ષ પછી વધારે હશે. હજી 10 વર્ષ જીવશો તો વધારે યાદોની મૂડી હશે. યાદ એક એવી વસ્તુ છે, સ્મૃતિઓ એક એવી વસ્તુ છે કે જે ક્યારેય ખૂટતું જ નથી, અક્ષયપાત્ર છે. સ્મૃતિઓ ક્યારેય માણસથી ખૂટતી નથી. અને જિંદગી એક સફર ને સુહાના વિષય પાછળ મારો જે હેતુ છે આ જ છે કે આપણે આપણી જિંદગી કંઈક એવી રીતે જીવવાનું રાખીએ કે 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે જ્યારે આપણે આપણી પેલી મૂડી આપણા યાદોના બેંક એકાઉન્ટમાં નજર કરીએ તો એમાં થપ્પીઓ તો હશે જ, પણ હવે આપણને ગમે એવી હશે કે નહીં ગમે એવી હોય એ કેમ નક્કી થાય? એ આપણો સફર કેટલો સુહાનો હતો એના આધારે નક્કી થાય. પોલો કોએલોનો એક બહુ મને ગમતું કોટ છે કે તમે જો નકામો વેડફેલો કોઈ સમય હોય અને એ નકામા વેડફેલા સમયમાં તમે આનંદમાં રહ્યા હો તો એ સમય નકામો પણ નથી ને વેડફેલો પણ નથી. મને બહુ અંદરથી ગમતું પણ છે. આપણે માનીએ કે કશું જ નથી કરતા, બહાર વરસાદ પડે છે, કોફીનો ગરમ કપ હાથમાં છે, સરસ મજાનું કંઈક મ્યુઝિક વાગે છે આપણા મ્યુઝિક પ્લેયરની અંદર, અને એક જૂનો મિત્ર આવ્યો છે આપણે ઘેર બેસવા માટે, આપણે કરતા કશું જ નથી, કોફી પીતા પીતા સંગીત સાંભળતા સાંભળતા એક જૂના દોસ્ત સાથે થોડી ઘર બેઠા છીએ. હવે આ ટેકનિકલી આપણી શેરબજારની ભાષામાં તો નકામો વેડફાયેલો સમય છે. આમાં કંઈ પ્રોડક્ટિવ કામ તો થયું નથી, આમાં કંઈ પૈસા કમાયા નથી, આમાં કંઈ એવી વાત નથી થઈ કે જેને કારણે આપણા ધંધાનું કોઈ વિસ્તરણ થાય, જેને કારણે આપણે કોઈ વધારાની આવકનો કોઈ સોર્સ ઊભો થાય. કદાચ ઘટાડો થયો હોય એવું બને, મિત્ર સાથે બેસવા માટે વહેલી કોઈ દુકાન હોય તો દુકાન બંધ કરી હોય, ઓફિસ હોય તો ઓફિસમાંથી રજા લીધી હોય એવું બની શકે. પણ ફરી વાર હું પેલું કોટ રિપીટ કરું છું, નકામો વેડફાયેલો સમય જો આનંદમાં પસાર કર્યો હોય તો એ નકામો પણ નથી અને વેડફાયેલો પણ નથી. પછી ભલે ને તમે કોઈ બગીચામાં જઈને 1 કલાક બેઠા હો, તમે કોઈ રવિવારની સાંજે કોઈ મોલમાં જઈને ખાલી આજુબાજુ મોલમાં આવીને પસાર થતા માણસોને જ નિરખીને પાછા આવતા રહ્યો, જેને મોલિંગ કહે છે અંગ્રેજીમાં. મોલિંગ મોલિંગ કરવું એટલે શું? બસ જવું,
માણસોના ચહેરા સામે જોઉં, નવી નવી વસ્તુઓ સામે જોઉં અને પાછા આવતા રહ્યું, કશું ખરીદવું નહીં. એટલે આપણા ખિસ્સામાં કંઈ ઘટાડો ન થાય, એનો બોજ બહુ વાંધો ના. મને ગમતું અંગ્રેજીનું કોટ એ પણ છે કે જ્યારે ખાલી ખિસ્સે તમે બજારમાંથી પસાર થતા હો ને ત્યારે તમારું ખિસ્સું સૌથી વધારે વજનદાર હોય છે. કારણ કે જેટલી વસ્તુઓ દેખાય એનો બોજ તમારા ખિસ્સા ઉપર આવે કે આપણી પાસે છે જ નહીં, આપણી પાસે છે જ નહીં, આપણો ખિસ્સો તો ખાલી છે. પણ મિત્રો, અમારા મકરંદ દવે, સાઈ મકરંદ એવું કહેવાતું, મકરંદ દવેની કવિતાઓ જેમને વાંચી હશે એમને ખ્યાલ હશે, એક મરમ ગહેરા જેને કહેવાય એને પામી ગયેલા કવિ, એમણે એક સરસ વાત લખી છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. એટલે આમાં ચિંતા કરતા નહીં, ગંથલા બેઠા છે, કોઈ બહાર નીકળીને પાકીટ છે ગોતીને ક્યાંક નદી ગોતીને એમાં નાખી દેવાની જરૂર નથી. એ અર્થમાં મકરંદભાઈ નથી લખ્યું કે તમે તમારા પાકીટ પરથી પૈસા કાઢીને નદીમાં પથરાવો. એમણે એમ લખ્યું છે, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. ધૂળીઓ મારક એટલે નવી ચેલેન્જ નો માલ, કશું અનપ્રેડિક્ટેબલ, સમથિંગ ન્યૂ, સમથિંગ ફ્રેશ, જરા હટકે. આપણે પેલા ધોરીમાર્ગ ઉપર જ ચાલતા હોઈએ છીએ, એ તો પ્રેડિક્ટેબલ છે, એમાં ખબર જ છે કે આગળ શું થવાનું. રોજ સવારે ઉઠ્યા, આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. માત્ર બે જ લીટીની એક લઘુકથા એક જમાના મને વાંચે, બે જ લીટીની લઘુકથા, એટલે ખરા અર્થમાં લઘુકથા. પહેલી લીટી, પાત્ર રૂણામદ, જીવનલાલ ગુજરી ગયા, જીવનલાલ નામના ભાઈ હતા, ગુજરી ગયા. બીજી લીટી, જીવનલાલ જીવતા હતા, ગુજરી ગયા, 70 વર્ષે ગયા, 65 વર્ષે ગયા, 85 વર્ષે ગયા, વી ડોન્ટ નો જ્યારે ગુજરી ગયા ત્યારે જીવનલાલ જીવતા હતા ખરા કે ખાલી સરવાળો જ કરેલો ઉંમરનો બર્થ સર્ટિફિકેટ માંથી. માણસ જીવ્યો ક્યારે ગણાય? લાઈફ ઇઝ નોટ અબાઉટ હાઉ મેની બ્રેથ્સ યુ ટેક, લાઈફ ઇઝ ઓલ અબાઉટ ધ મોમેન્ટ્સ ધેટ વિલ ટેક યોર બ્રેથ અવે. જિંદગી એનાથી નથી ગણાતી મિત્રો કે કેટલા શ્વાસો તમને મળ્યા છે જીવવા માટે, એનાથી ગણાય છે કે તમે એવી કેટલી ક્ષણો આ જિંદગીમાં માણી કે જેમાં તમે શ્વાસ લેવાનું ભૂલી ગયા હોય એટલી મજા તમને પડી, એટલી દિલચસ્પી તમને થઈ, એટલી આનંદવાળી વાત છે ને. આ તો આ બે વાત તમને કહીએ તો વિલ સ્મિથની હિચ નામની એક ફિલ્મની કેચલાઈન છે, પણ ઋષિકેશ મુખર્જી એના 20 વર્ષ પહેલા આનંદ બનાવેલી અને એમાં એક જ લીટીની અંદર આ વાત મૂકેલી, જિંદગી બડી હોવી ચાહીએ બાબુ મોશાય, લંબી નહીં. આ પેલી જીવનલાલની લઘુકથા લાગુ પડેલી વાત છે, બડી હોવી ચાહીએ, બડી એટલે રીચ, કલરફુલ. આમ તમે જુઓ કે એક સાદી વસ્તુ એમને પડી હોય, એક કોરો કાગળ હોય, પછી એમાં તમે અલગ અલગ રંગની સ્કેચ પેન લઈ અને કશું ચિતરી નાખો તો એ કાગળ કેવો હર્યો ભર્યો થઈ જાય, કેવો રંગબેરંગી થઈ જાય. આમ 5 રૂપિયાની પેન હોય અને 1 રૂપિયાનો કાગળ હોય, પણ ગુલઝાર જેવો કોઈ વ્યક્તિ એની ઉપર આવી અને દિલ તો બચ્ચા હૈ જી જેવું એક ગીત લખી નાખે તો એ ગીતના 5 લાખ રૂપિયા ગુલઝારને ચૂકવી દેવા પડે. તો પ્રોડ્યુસર એમ કે ભાઈ રૂપિયા 5 રૂપિયાની પેન છે ને 1 રૂપિયાનો કાગળ છે, 6 રૂપિયા લ્યો ગુલઝાર સાહેબ, રવાના થાવ. તો એ વચ્ચે જે આવ્યો ને છે એ 1 રૂપિયાની પેન બધા પાસે, 1 રૂપિયાનો કાગળ બધા પાસે હોય છે, 5 રૂપિયાની પેન પણ બધા પાસે હોય છે, પણ જે ફિલિંગ વચ્ચે જે ઉમેરાય છે કાગળ ઉપર, એનાથી એ કાગળ રીચ થઈ જાય છે, એનાથી એ ગીત આપણા હૃદયમાં, આપણા કાનમાં, આપણા શ્વાસમાં, આપણા જીવનમાં ગુંજવા લાગે છે. અને આપણે પ્રોબ્લેમ એ છે આપણી લાઈફનો, જે મેં જોયો છે, હું તમને એવી કોઈ વાત નહીં કહું જે બહુ ફિલોસોફિકલ હોય, બહુ બધી સાહિત્યની કિતાબોમાં હોય, હું જે રીતે જીવું છું અને જે જીવન કિતાબમાં મેં જોયું છે એ તમારી સાથે શેર કરીશ. તમારામાંથી તમને ચેક કરવાની છૂટ, કાલે દર્શક ભાઈનો મને ફોન હતો એટલે મેં એમને SMS કર્યો કે એમ કે હું ફિલ્મમાં હતો. શુક્રવારે લોકો જેમ જુમાની નમાજ પઠવા જાય એમ આપણે શુક્રવારે ફિલ્મ જોવા જઈએ ફ્રી હોય. એટલે મુદ્દો એટલો જ છે કે કોઈને પણ એવું લાગી શકે કે આ બધી વાતો તો ક્યારે, આ બધું તો હોય કંઈક આનંદ જેવી ફિલ્મોમાં આવું જીવાતું હશે, નહીં એવું નથી. જિંદગી જીવવાની આજથી શરૂઆત કરો ને તો હું સિમ્પલ લોજિક તમને કહું કે આવતીકાલનો સૂરજ તમારી બાકી બચેલી જિંદગીનો પહેલો સૂરજ છે. અત્યાર સુધી જે થઈ ગયું છે, આવતીકાલનો સૂરજ બાકી બચેલી જિંદગીનો પહેલો સૂરજ છે. એક શેઠ હતા, તમને જરા હોય ગયા, શેઠ સાહેબ વર્ષોથી વેપારમાં પ્રવૃત્ત, એટલા બધા પ્રવૃત્ત કે લગ્ન કરવાનું ભૂલી ગયેલા. અબ્દુલ કલામ સાહેબ જયારે મને મળેલા ત્યારે એમને તો મને ગમે એવો જવાબ આપેલો, કારણ કે મેં હજી મહેનત નથી કરી એટલે મારે ચાલે આવો જવાબ, એમ કલામ સાહેબની સહી સાથે હું લઈ લઉં તો. પણ એમણે એવો એક જવાબ આપેલો કે મેં એમને પૂછ્યું કે કીધું તમે મેરેજ કેમ ના કર્યા ઇન્ટરવ્યુ કરતી વખતે, એટલે મને કે હું ભૂલી ગયો, એક્સપેરિમેન્ટમાં એટલો બધો વ્યસ્ત હતો ભૂલી ગયો. હું કે લેબોરેટરીમાં પછી ટાઈમ ન રહ્યો,
તો પેલા શેઠજી પણ ભૂલી ગયા. હવે વર્ષો વીતી ગયા, અચાનક સાહેબ જાય ઓફિસે, શ્વાસની તકલીફ, તકલીફ શરૂ થઈ ગઈ શ્વાસની. ડોક્ટરોને બતાવે, હવે અહીં મને કહેવામાં આવ્યું પટેલ સાહેબ જેવા બધા સજ્જ ડોક્ટર મિત્રો હાજર છે. હવે મેડિકલ સાયન્સનો એક સાદો નિયમ છે, મને આનો અનુભવ થઈ ગયો છે, કે આમાં લાલ રંગનું ભૂંગળું થયું હોય છે, આમ ગાંઠ જેવું લાગતું હોય, અને આપણે ફોન કરીએ, આપણે અમારા મિત્ર છે ચિરાગ માત્રાવાડિયા, ઇન્ટેન્સિવિસ્ટ છે બહુ સારો અમારા સૌરાષ્ટ્રનો, એના વાઇફ છે સ્કિન સ્પેશિયાલિસ્ટ, મેં આશાબેનને ફોન કર્યો, મેં કીધું ભાભી આ ભૂંગળું થયું છે અને આ લાલ રંગનું છે, એટલે મને કે ખંજવાળ આવે છે, ખંજવાળ તો બહુ આવે છે, મને કે તો કઈ ચિંતા જેવું નથી, આવો ત્યારે બતાવી દે. મેં કીધું આ કઈ જાતનું લોજિક છે, ખંજવાળ આવે છે ચિંતા જેવું નથી એટલે તો ફોન કર્યો, બહુ વધારે પડતી ખંજવાળ આવતી હતી. પછી અમારે ચર્ચા છે એટલે મને લોજિક સમજાવવામાં આવ્યું કે ભાઈ જો ગુમડા જેવું કંઈક લાગતું હોય ને ત્યાં કશું ન થતું હોય, પેઇન ન થતું હોય, ખંજવાળ ના આવતી હોય તો બાયોપ્સી કરાવવી પડે, એ તો વધારે અઘરો કેસ કહેવાય. પણ ખંજવાળ આવે છે મીન્સ નોર્મલ ફોડકી છે, એમાં વાંધો નહીં, એ તો મટી જાય, એ તો નિશાની છે કે ત્યાં કશું હજી જીવે છે, હજી સાવ બધું મરી નથી પરવાય. તો પેલા શેઠજીએ બધા ટેસ્ટ કરેલા, શ્વાસની તકલીફ, ઘરે થોડીક રાહત મળે પણ ઓફિસે જઈએ ભેગી તો તરત છાતી આમ ભીસાવા લાગે, શ્વાસ ચડી જાય. બધા ટેસ્ટ કરેલા, ટેસ્ટ બધા નોર્મલ આવે, એક પણ ટેસ્ટની અંદર કોઈ પણ પ્રકારની બીમારીની કંઈ સાઇન નહીં. એટલે ડૉક્ટરો મૂંઝાય, મેં તમને કહ્યું એમ, એટલે મેં પહેલાં લોજિક સમજાવ્યું મેડિકલ સાયન્સનું, કે જેમાં એક તો ફેફસા કંઈ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એવી વસ્તુ તો છે નહીં, અને એમાં પાછું એમ કે ટેસ્ટ બધા નોર્મલ આવે છે અને છતાં શ્વાસની છાતીની તકલીફની સાહેબ ફરિયાદ તો હું કરી જ છે રોજે રોજ. એટલે એમ કે ડૉક્ટરે કહ્યું કે સાહેબ આ કયો રોગ છે પકડાતો નથી, અને આ જે અંગમાં રોગ છે તમારા ફેફસામાં એ કંઈ એવી વસ્તુ નથી જેને કારણે અમે બહુ એને લાઇટલી લઈ શકીએ, પણ હવે જે કંઈ હશે હવે આમાં તો બીજું કંઈ થઈ શકે એમ નથી, કારણ જ નથી ખબર તો નિવારણ ક્યાંથી આપીએ તમને, તમે હવે ઘણા પૈસા ભેગા કર્યા છે, જિંદગી જીવો આનંદથી માણો, બીજો અમે દવા અમે આપી શકીએ એમ નથી. શેઠજીને થયું કે આટલા બધા પૈસા ભેગા કર્યા ને હવે તો આ ક્યારે આમાં નક્કી થઈ કઈ શ્વાસ ક્યારે બંધ થઈ જાય, એમ તો માણી જ લઈએ ને આ ડૉક્ટરોએ સલાહ આપી. એટલે એમને નક્કી કર્યું કે કાલથી જ આપણે શરૂ કરીએ જિંદગી માણવાની, અને લોકો આમાંય ભોગતા રાખતા હોય છે. હું ઘણી વાર હસતા હસતા એમ કહેતો હોઉં છું કે આપણે અકસ્માત માટે પ્રીમિયમ ભરીએ છીએ પણ આનંદ માટે પ્રીમિયમ ભરતા નથી, આખી જિંદગી ભરવા માટે પ્રીમિયમ ભરશું પણ જીવવા માટે પ્રીમિયમ નહીં ભરીએ, કંઈ ભરવાનું આવશે ત્યાં ના પાડી દઈશું, ના 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 આપણે હમણાં અમારા રાખો ને પછી જોશું, ને ફરવાનું તો પછી આવતા વર્ષે જાશું. એટલે હપ્તા હપ્તામાં જીવાતી જિંદગીની આ વાત છે, એટલે જ હું તમને વાત મૂકું છું કે પેલા વ્યક્તિ આવી અને ઓશોનો કિસ્સો છે, બહુ મજાનો કિસ્સો છે, કે આવીને એની પાસે એમ કહ્યું કે તમારા આશ્રમની અંદર એમ કે આ જુવાન છોકરા છોકરીઓ બધા ભેગા થઈને ખૂબ મસ્તીથી આનંદથી લહેરથી જીવે છે, એટલે ઓશો કહે કે એમાં મારે શું, મારે શું, ભલે જીવતા જેમ જીવવું એમ જીવે, હું મારું કામ કરું છું, એનું કામ કરે છે. પેલા વાંક દેખા માણસથી રહેવાનું નહીં, એટલે કે આ તો તમારો આશ્રમ છે, રજનીશ કહેતો તારે શું, મારો આશ્રમ છે તું જ કે છે તો મારે નક્કી કરવાનું એમાં કોઈ કેમ જીવવું હોય, તું કેવી રીતે એનું જજમેન્ટ લઈને કાજી થઈ જાય મને સંભળાવવા માટે કે એમાં કેમ બધા જીવે. આ જ સેન્સમાં એટલે આ તમને એટલા માટે વચ્ચે વચ્ચે આ પૂરક વિગતો આપતો જાઉં છું, તમને આ વાત છે એ પૂરેપૂરી ગળે ઉતરે જેવું કહું છું. તો શેઠજીએ નક્કી કર્યું કે હવે આપણે જીવી લેવું છે, જીવી લેવું છે, એટલે નક્કી કર્યું કે અત્યાર સુધી તો આપણે એ જ દેશી કપડાં પહેર્યા અને દેશી જિંદગી જીવ્યા, હવે દુનિયા ફરીએ, ક્રુઝની અંદર એક લક્ઝરી લાઇનરમાં ટિકિટ બુક કરાવી અને મુંબઈ ગયા, ખાસ ડિઝાઇનર બુટિકની અંદર સ્પેશિયલ ડ્રેસ ડિઝાઇનર પાસે પોતાના નવા કપડાં તૈયાર કરાવવા માટે, લક્ઝરી લાઇનરમાં જઈએ તો લોકોને ઠાઠ પડવો જોઈએ, હવે આ બેંક એકાઉન્ટ કોના માટે છે જેટલા છે, અને એ આપણી ટ્રેજેડી છે, કેમ જીવવું એની ખબર પાડવા માટે એકાદો હાર્ટ એટેક કે એકાદો ડાયાબિટીસ આપણા માટે ફરજિયાત હોય છે. પછી બધા તરત એમ કે ના ના અમે આવું ખાતા જ નથી, પણ એવું ખાવાનું જ નહોતું, એ તો એટલે કહેવો ત્યારે આપણને ખબર પડી કે આ નહોતું ખાવાનું, પછી આપણે કેટલા એલર્ટ થઈ જાય કે અમે આવું ખાતા જ નથી. એટલે શેઠજી પહોંચી ગયા, ડિઝાઇનર પાસે ગયા અને ડિઝાઇનરે માપ લેવાનું શરૂ કર્યું, પણ જૂના જમાનાના શેઠ ખરા ને, અને પૈસા એમને તો થોડા થયા હોય, તો બધી ગોળની પાકી રાખી હોય ગાળવા માટે ત્યારે તો થયા હોય. એટલે શેઠજીએ તરત જ આમ ખિસ્સામાંથી એક ચોળાયેલી ચિઠ્ઠી કાઢી કે મને ખબર જ હતી કે આ મોટા શહેરોમાં આવીએ ને ઝાઝા પૈસા ખર્ચીએ
એટલે બધા પછી જાજુ કાપડ લેવડાવે ને જાજા બધા પછી પૈસા ખર્ચાવે ને એટલે અમારે તો ત્રણ પેઢીથી અમારા ગામના ટેલર દરજી અમારે નક્કી જ છે. મારા દાદા એના દાદા પાસે સીવડાવતા, મારા પિતાશ્રી એના પિતાશ્રી પાસે સીવડાવતા, હું આની પાસે સીવડાવું છું અને આ મારું માપે નક્કી છે. હું લઈને જ આવ્યો છું એટલે આવા ખોટા મારી સામે નહીં ખેલ કરવા. તમામ હું તરત ચેક કરીશ કે વધારે ક્યાં એક મીટર કપડું ફાડી લીધું. એટલે ડિઝાઇનરે માપ જોઈને કે સાહેબ એમ કે આ કઈ જાતનું માપ છે? કે મારું પોતાનું માપ છે, વર્ષોથી મારે જવું જ ન પડે દુકાને, દર દિવાળી એમને આવી જાય કપડા સિવાય. કે સાહેબ આ વર્ષોથી માપ તમારું હશે, હવે આ ફિટિંગ ફરી ગયું છે તમારું, મેં તો હમણાં જ તમારું માપ લીધું. આ માપના કપડા તમે પહેરો ને તમારા શરીરની સાઇઝ વધી ગઈ છે, તમને શ્વાસની બીમારી થઈ જાય, છાતીના પાટિયા બેસી જાય આવા કપડા પહેરો. અનિલશેઠજીને સમજાણું કે બીમારી ક્યાંથી શરૂ થઈ કે જૂના બાપના કપડા પહેરી નવો જમાનો એ જીવવા નીકળ્યા. ફિટિંગ બદલાવ્યું હોત તો કઈ પ્રોબ્લેમ જ નહોતો. આ આપણા બધાની ગડબડ છે, આપણા બધાની અંદર આ શેઠજી કેમ ક્યાંક છુપાયેલા છે, તમારામાં મારામાં બધા. એ ઘણી વખત સમય તો મેં કહ્યું એમ ચાલતો જ રહેશે, સમયનું કામ જ આ છે. ચરૈવેતી વેતી હું ભારતની અંદર એટલે તો કહેવાનું કે સમય તો ચાલતો જ રહેશે. ગતે શોકો ન કર્તવ્ય ભવિષ્ય નેવ ચિંતે, જે ગયેલાનો શોક કરતા નથી ભવિષ્ય નેવ ચિંતે, આવનારા ભવિષ્યની ચિંતા કરતા નથી કે હાય હવે પછી શું થશે, 2012માં પ્રલય થશે તો શું થશે, આવનારા ભવિષ્યની ચિંતા કરતા નથી. વર્તમાને વિચરંતી ઇતિ વિચક્ષણાઃ, જે વર્તમાનમાં પ્રેઝન્સમાં જીવે છે, આજની ક્ષણનો આત્મનો લહાવો લઈ લે છે. ઇતિ વિચક્ષણાઃ, આ જ ખરા વિચક્ષણ બુદ્ધિશાળી લોકો છે. કારણ કે બાકીનું કઈ યસ્ટરડે જે નીકળી ગયું, ગઈકાલ જે વીતી ગઈ એ શું હતી? ઇટ્સ અ મેમરી ઓફ ટુડે, જે આજે થયું એ આવતીકાલે સવારે આજની સાંજ પાટણમાં મારી વિતાવેલી મારી યાદ બની જશે. મેં આમ પગ મૂક્યો તો મને યાદ આવ્યું કે હું એક દિવસ આખો ફેર્યો હતો પાટણમાં. પાટણ જયારે આવેલો પહેલી વાર તો મને એમ થયું કે ના ના મારે તો ફરવું જોઈએ આવી સરસ મજાની નગરી, બધી વાવમાં આમાં તેમાં ગયો ને ત્યાં બધું જોયું ને બધા પટોળા કેમ બનતા અંતા એ જોયું ને ઘણું બધું ફર્યું. તો મારો જે મુદ્દો છે એ છે કે એ સ્મૃતિઓ થઈ ગઈ, આજની રાત પણ સ્મૃતિઓ થવાની. યસ્ટરડે ઇઝ અ મેમરી ઓફ ટુડે એન્ડ ટુમોરો ઇઝ ડ્રીમ ઓફ ટુડે, ટુમોરો ઇઝ ડ્રીમ ઓફ ટુડે, ધેન લીવ ટુડે. આપોઆપ તમારે યસ્ટરડે અને ટુમોરો બે સેટ થઈ જશે, તમે આજ સરખી રીતે જીવી શકશો. અને અહીંયા જ બધાને ગડબડ હોય છે, કારણ કે આપણે કાલ્પનિક જિંદગી વધારે જીવીએ છીએ, કાલ્પનિક ચિંતાઓમાં વધારે જીવીએ છીએ. અને એની અંદર મેં કહ્યું એમ આપણે જીવવાનું ક્યાંક ચૂકી જતા હોઈએ છીએ, કારણ કે આપણે જિંદગીના ઇન્સ્ટોલમેન્ટ કરી નાખીએ છીએ. પેલા ડૉક્ટર પાસે જઈને દર્દી એમ કહ્યું કે સાહેબ સિગરેટ મેં છોડી દીધી. ડૉક્ટર સાહેબ તો રાજી થઈ ગયા કે બહુ સરસ કહેવાય, સિગરેટ છોડી દીધી, મને તો કલ્પના જ નહોતી તમારા જેવા ચેઇન સ્મોકર સિગરેટ છોડી દેશે. એટલે દર્દીએ કહ્યું કે આમ ટુકડે ટુકડે છોડવાની શરૂઆત કરી છે. ડૉક્ટર સાહેબ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, એમ મને ચાલે. એમ કે તમે રોજની 12-15 સિગરેટ પી જતા હતા, હવે તમે થોડી ઓછી કરી હોય તો પણ એમ છૂટી જશે એકાદ અઠવાડિયા. કે ટુકડે ટુકડે એટલે શું કે હમણાં ખરીદવાની બંધ કરી છે, મિત્રો પાસેથી લઈ લઉં છું સીધું સીધું. હવે પછી એમ કે પછી આગળ વધશું ત્યારે એકાદી ઓછી કરશું, એમ હજી તો પીવાની એટલી જ ચાલુ રાખી છે, પણ હું જોવે નથી ખરીદતો, એટલો અમે એમ કે નિર્ણય લીધો છે. મોટાભાગે આપણું આવું થતું હોય છે. આપણી ટ્રેજેડી એ છે આપણી જિંદગીની, કે આપણે બધે છે ને જિંદગીને કોઈ પઝલ સમજીને એને સેટ કરવા બેસીએ છીએ. તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો કિસ્સો કહું. બને આઈન્સ્ટાઈન એકવાર એની ભાણેજ માટે એક પઝલ લેવા માટે ગયા માર્કેટમાં, અને 15 પઝલ નામની સામ લોઈડે બનાવેલી પઝલ એમણે સિલેક્ટ કરી. તમારામાંથી બચપણમાં કોઈ રમ્યા હશે પેલું, એક 15 અને 14 આંકડા ઉલટ સુલટ હોય અને ક્યુબ ઊંચા નીચા કરીને એને સેટ કરવાનો હોય. એકચ્યુઅલી એ પઝલનો કોઈ ઉકેલ જ નથી, એ ખાલી માઇન્ડ ગેમ છે, ટાઈમ પાસ કરવા માટે. એનો ઉકેલ ન મળે એ ગોઠવાય નહીં એક ક્રમમાં આંકડા. પહેલાં દુકાનદાર કે આ તો ગણિતના હવા મોટા વિદ્વાન, આપને કારણે તો આખી દુનિયા આપને મોટા મેથેમેટિશિયન તરીકે ઓળખે, અને આપણે આપણી ભાણેજને દેવા માટે એવી પઝલ સિલેક્ટ કરી જેનો ઉકેલ નથી. લાઇસ્ટને કહે કે વડીલ તરીકે મારે એ છોકરીને એ જ શીખવાડવું છે કે જિંદગીમાં કેટલીક બાબતો એવી હોય છે જેને રેડીમેડ ઉકેલ હોતા નથી, ગમે એટલી મહેનત કરો ને ઉકેલ ન મળે એને છોડી દેવાનું. પછી એમાં કઈ દરબલ દરબારમાં જઈને કૃપા ન માંગવાની. આપણે તમે જોવો 90% લોકો પૈસા ખર્ચીને એમ કે તમે રેડીમેડ સોલ્યુશન આપી દો, બસ તમને હું ગેરંટી આપું. હું એમ કહું ને કે ભાઈ એક કલાકનું વ્યાખ્યાન કરું છું
અને 100 રૂપિયા દરેક વ્યક્તિ આવીને આપે એનું 1 કલાક બોડી શટ 1 કલાક વિષય ઉપર, તો એમાં બહુ ઓછી આઈ છે એટલે ના મળે. આ મને મને તો ખબર છે આ વાત. પછી હું એમ કહું ને કે ભાઈ આ બોટલ એક રાખી છે આપણે આપણી પાસે, એના સિદ્ધ કરેલી છે આ બોટલને કારણે જ આ જેટલો વ્યાખ્યાનો થયા એટલા થયા છે અને જેટલા લખાણા છે એટલા લખાણા છે. એમાંથી રોજ એક એક ટીપુ હું આપવાનો છું એટલે તમે જોઈ લો 1000 રૂપિયાની ટિકિટ વેચાય. કારણ કે પહેલામાં તો 1 કલાક બેસીને મગજને આપણે એક્ટિવ રાખવાનું છે, આમાં ચમચી પી જ લેવાની છે ગમે એમ કરીને ધક્કામુક્કી કરીને બસ, પછી બેડો પાર. ચમચી પીવેગી વાર તો પૂરી, પછી જે થવું હોય થાય. પછી તમે એવું છે ને કે બધું તમે કે સમસ્યાઓથી એમ કે 6 મહિના તમને દુઃખ રહેશે, 6 મહિના પછી તમે ટેવાઈ ગયા હશો. પહેલા 6 મહિના દુઃખ હોય કોઈ પણ સમસ્યાનું, પછી તમે ટેવાઈ જાવ એ પરિસ્થિતિ. એટલે આ બહુ સિમ્પલ લોજિક છે. હું ઘણી વાર રસ્તા રસ્તા એવું કહેતો હોઉં છું કે જે માણસોએ જ્યોતિષી તરીકે સફળ થવું હોય ને, તો હું તમને ગેરંટેડ જ્યોતિષી અત્યારે આ બેઠા બેઠા જેટલાય બહેનો બેઠા છે જેટલા ભાઈઓ બેઠા છે એમને બનાવી, તમારે જે જાતક આવે જે ક્લાયન્ટ આવે એને એમ કહેવાનું, 2 જ વાક્યો કહેવાય. અને દરેક વ્યક્તિ તમને એમ કહેશે તમે પરફેક્ટ જુઓ છો. આમ નાટક કરવું જ કરવાનું, હાથ થોડીક વાર હાથમાં રાખવાનો, પછી કુંડલીમાં જમ નજર નાખવાડીને ગંભીર મોઢું કરવાનું, ચશ્મા બે બદલાવી નાખવાના વાંધતી વખતે, એ જે કરવું હોય કરવાનું. કહેવાની બે જ વસ્તુ કે એક, તમારી ક્ષમતા કરતા તમને ઓછું મળ્યું છે, તમારી કેપેસિટી જેટલી તમારી કદર નથી. તમે બરાક ઓબામાને આ વાક્ય કહો તો એ સ્વીકારી લેશે, હા બરાબર છે, 10 વર્ષ વહેલા જ પ્રેસિડેન્ટ મને બનાવી દેવાની જરૂર હતી, હજી મોડું છે કે વાત વિચારજો. અને બીજું વાક્ય એમ કહેવાનું, તમને કોઈ પૂરેપૂરું સમજી નથી શક્યું. આપણે ઘણી વાર આપણી જાતને પૂરેપૂરું સમજી નથી શકતા, બીજા ક્યાંથી સમજી શકે? પણ આ તમે કોઈ પણ ને કહો તમે જો ગેરંટેડ સક્સેસ, તમને કોઈ પૂરેપૂરું સમજી નથી. એટલે મોટા ભાગે વાત હું એ કરું છું કે આપણે જિંદગીને સફર સુહાના એટલે નથી બનાવી શકતા કે આપણે રેડીમેડ ઉકેલો પાછળ દોડીએ છીએ, હમણાં સોલ્યુશન થઈ જાય હમણાં સોલ્યુશન થઈ જાય. ના થાય, એક્સેપ્ટ ઇટ, એક્સેપ્ટ ઇટ લાઈફ એઝ ઇટ ઇઝ. બધી જ વસ્તુઓના સોલ્યુશન ન પણ મળે, એ 1 પોઈન્ટ ઓફ ટાઈમ યુ હેવ ટુ એક્સેપ્ટ. અને પછી જુઓ પછી એની જુદી મજા આવે. અમિતાભ બચ્ચન વચ્ચે અજુભાઈ કરતો, લાલ બાદશાહ કરતો, એક પછી એક ફિલ્મ મૃત્યુદાતા અને બધી ફ્લોપ થવાની, બીકોઝ હી કુડન્ટ એક્સેપ્ટ હિઝ એજ એટ ધેટ ટાઈમ. પછી સમાવ ક્યાંક કોઈ કહ્યું હશે, એને ઇન્ટ્રોસ્પેક્શન કર્યું હશે, જે થયું હોય, અને કાબર ચિત્રી દાઢી ને સફેદી સાથે એમ કે કેબીસી ની અંદર આવ્યો, મોહબ્બતેમાં આવ્યો, બાગબાનમાં આવ્યો, આખી દુનિયા એક્સેપ્ટ કરી લીધો, બીકોઝ અમિતાભ ઇઝ એક્સેપ્ટેડ ધ એજ. પહેલા એને એક્સેપ્ટ કરી લીધું, ઓકે હવે હું લાલ બાદશાહ નથી, હવે હવે મારે જુદી જુદી જગ્યાએ જવાનું છે, આ હવે કોઈના માટે છોડી દઈશ આ વાત, હવે મારે જુદી જગ્યાએ જવાનું છે. આ વાત જે છે એક્સેપ્ટન્સ ઓફ લાઈફ એઝ ઇટ ઇઝ, એ ચૂકી જવાને કારણે જિંદગીના સફર આપણા ઘણી વખત સુહાના નથી થતા. બીજી એક ગડબડ આપણી જિંદગી સાથે આપણે એ કરીએ છીએ કે ઇન નેમ ઓફ કોમ્પિટિશન વી ઓલવેઝ ડુ કમ્પેરિઝન. નામ આપણે કોમ્પિટિશન સ્પર્ધા હરીફાઈનું આપીએ કે ભાઈ કલાકાર હરીફાઈનો જમાનો છે, એમને થોડા આ તો સાહેબ બધા વાતો કરે એ તો બાવાઓ છે બધા, એને થોડું કંઈ જિંદગી જીવવાની છે. આપણે તો બધું સ્પર્ધામાં આગળ રહેવું પડે, એમાં બધું ઘણું કરવું પડે. મેં હમણાં એક જગ્યાએ એક વ્યાખ્યાનમાં એમ કહેલું કે આપણે ત્યાં તો આ ઓલિમ્પિકનો ધંધોભાર ચાલે છે ને અત્યારે લંડનની, ને આપણે આમ જુઓ છાપામાં આપણે રાજી થઈ જઈએ કે આપણે ક્વોલિફાય થાય એટલે રાજી થઈ જઈએ. દર 2-3 દિવસે એક વખત એક ન્યૂઝ હોય કે આપણી ફલાની ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ગઈ, એ તો આપણે બહુ આનંદથી એમ જોઈએ કે ઓહો ક્વોલિફાય તો થયા, જાસુ તો ખરા લંડન, એમ ફરશો તો ખરા, પછી મેડલ મેડલ તો સજ્જા. પણ એમાં એક ગેમ એ લોકો રાખતા નથી, આપણે રખાવવી જોઈએ ખાસ આગળ કરી. હવે તો આપણી ખરીદ શક્તિ મોટી છે એટલે આપણે એનો ઉપયોગ કરી અને એક ગેમ રખાવવી જોઈએ. એના ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ 3 મેડલ આપણને મળે, આપણી મેડલ ટેલીમાં સુધારો થાય. લેગ પુલિંગ ટાંક્યા ખેંચ, એના આપણે જન્મજાત ચેમ્પિયન છીએ. મેં એક વાર મોદી સાહેબના વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમની અંદર એવું કહેલું, પતંગ ઉપરની, મેં પતંગ ઉપર બુક પણ બનાવેલી છે, તો મેં એમ કહેલું કે આ આખી દુનિયાના પતંગવીરો આવે આપણને હવે જોવા મળ્યા વાઇબ્રન્ટ ગુજરાતને કારણે. કેનેડામાં એક પતંગ ઉડતી હોય, ન્યૂઝીલેન્ડને કોઈ હોય, કોઈ અમેરિકાથી આવ્યા હોય, કોઈ ડ્રેગન કાઇટ લે ને, કોઈ ગ્લાઇડર કાઇટ લે ને, કોઈ એક સાથે 10 કાઇટ ઉડાડે ને, એ મને એકની પાસે તમે તમારે પર્સનલી જઈને પૂછવાની છું કે પતંગ કાપતા આવડે એ કે નહીં આવડે, એ આપણને ગુજરાતી પણ તરત આવડશે, આપણે એના ચેમ્પિયન છીએ. અમે ઉડાડી ના શકીએ કઈ નહીં, પણ માંજો મજબૂત છે, જેની ઉડતી હશે કાપી રાખશે. પગમાં પડી રહેશો તો કોઈ નહીં પૂછે, અહીં સૌ કાપે છે ઉડતા પતંગને,
બહુ સરસ મજાની પંક્તિ છે. પગમાં પડી રહ્યો છો, શોકેશમાં સજાવેલા હશો, કોઈને નડશો નહીં, પણ જેવા બહાર નીકળશો ઉડવા માટે તો ઉડતો હશે માટે કપાઈ જશે. આ એટલા માટે થાય છે બીકોઝ વી ડુ કમ્પેર. પણ મુકેશનું એક જૂનું ગીત હતું, બેને સિનેમાની વાત કરી કે કંઈક ફિલ્મોની વાતો કરજો. મુકેશનું એક જૂનું ગીત હતું, તું મગર મુચકો ન ચાહો તો કોઈ બાત નહીં, લેકિન પછી જો આગળ ધમકી છે, લેકિન તું કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હો, પણ તું લગન નગર ને સાધવી થઈ જાય તો કઈ વાંધો નહીં, વ્રત પ્રસાદ લેવા માટે આવી છે, પણ તું બીજા કો કારણે લગ્ન કરીશ તો એસિડ નો બાટલો લઈને આવીશ, એવી વાત થઈ. આ તું કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હો. હવે આ આજે છે ને આપણી મુશ્કેલ જ અહીંથી શરૂ થાય છે. આપણે છાપામાં છે મુકેશ અંબાણી બે બે કાર લીધી 5.5 કરોડની, આપણે ક્યાંક આપણા ગુજરાતી હો ગમે એમ તણ ગુજરાતી ભાઈડો તો લે જ ને, એમ આપણે હરખાય. પણ જો આપણા એપાર્ટમેન્ટની બહાર બહુ બે કાર પાર્ક થઈ હોય એટલે આપણે વોચમેનને પૂછવા જાય આ કયા ગધડાએ લીધી, એની પાસે પાટણમાં બેઠો બેઠો આટલા પૈસા ક્યાંથી આવ્યા. અમારે કાઠિયાવાડી ભાષામાં કહે તો એવું કે કંઈક ધુમ્મો મારી આવ્યો લાગે છે, અને એમાં એકાદો સ્ક્રેચ આપણને બે પાંચ દિવસે જોવા મળે એટલે આપણે હરખે હરખાઈ ના હસું હસું થતા ઉપર જાય કે જોયું એમ કે બહુ ઉઠતો હતો 5 કરોડની કાર લઈને જો પડી ગયો સ્ક્રેચ અંદર. કમ્પેરિઝન, કારણ કે આપણે કમ્પેર કરી રાખીએ છીએ કે આની પાસે આ છે ને મારી પાસે નથી, આની પાસે આ મળ્યું છે મને નથી પડ્યું. માઇકલ જેક્સન એક વખત એક સરસ વાત કહે, માઇકલ જેક્સનની પાછલી જિંદગી થોડીક છેલ્લા 5-7 વર્ષ કિંગ ઓફ પોપ, ખૂબ લોકપ્રિય, ખૂબ સરસ ગીતો પણ એના, ડાન્સના અમુક સ્ટેપ પણ દુનિયામાં એને જે મૂનવોકને બધા શરૂ કરી રહ્યા, પાછળથી બધા આખી દુનિયાએ કોપી કર્યા, મ્યુઝિક વિડીયોનું ચલણ એને શરૂ કર્યું ગીતોની સાથે. એવરી ડે મેકિંગ યોર હિસ્ટ્રી, એવું ગીત જે માણસ લખી શકતો હોય, રોજ તમે તમારો ઇતિહાસ બનાવો છો, એવરી ડે યુ આર મેકિંગ યોર હિસ્ટ્રી, ક્યારેક સરવાળો કરશો ત્યારે ઇતિહાસ થઈ ગયો હશે, બાકી તો રોજે રોજનો દિવસ જ હશે. પાછલી જિંદગી વિવાદોમાં ગઈ, ગરીબીમાં થોડીક ગઈ, ઘર મૂકવું પડ્યું, ટાંચમાં આવી ગઈ મિલકતો, દેવું થયું. એક વખત મને યાદ છે એનો ઇન્ટરવ્યુ ટેલિવિઝનમાં હું જોતો હતો, જ્યારે પ્રમાણમાં એટલો પેલો લોકપ્રિય કે એટલો પૈસાદાર નહોતો રહ્યો ત્યારે, એને એમ કહ્યું કે ડુ યુ કમ્પ્લેન અગેન્સ્ટ ધ ગોડ, એવું એને પૂછવા માંડ્યું કે તમને આજે એવું થાય છે કે હું કેમ કે આટલી બધી સિદ્ધિ પ્રસિદ્ધિ બધું લિખાઈ ગયું. એને એક સરસ જવાબ આપ્યો, હવે તો આ દુનિયામાં નથી પણ એનો જવાબ સરસ હતો, કે હું એમ કે એટલી ગરીબ કાળા પરિવારમાંથી આવું છું, બ્લેક પીપલ જે કોર્નર કરવામાં આવ્યા હતા એક જમાનામાં તો અમેરિકામાં, કે સ્કૂલની અંદર બાળકો ભણતા હોય ને એ દ્રશ્ય પણ હું એમ કે સ્કૂલની દિવાલની તિરાડમાંથી જોતો, કારણ કે સ્કૂલની અંદર જવાના તો પૈસા હતા, ત્યાંથી હું એમ કે લોકપ્રિય થયો, લોકો આટલા આખી દુનિયામાં મને ઓળખતી થઈ, જગતના ખૂણે ખૂણે મારું નામ થયું, મેં આટલા ગીતો બનાવ્યા. તો મેં ત્યારે ઈશ્વરને એવું નથી પૂછ્યું કે ભાઈ મી આટલા દુનિયામાં અબજો માણસો છે એમાંથી મને જ કેમ સિલેક્ટ કર્યો આ સફળતા માટે, તો જ્યારે પગથિયા મારે ઉતરવાના આવે ત્યારે મારે ઈશ્વરને શું કામ ડિસ્ટર્બ કરવો જોઈએ, ભાઈ મી મને જ શું કામ તો પસંદ કર્યો આ દુઃખ માટે, કારણ કે સુખે એને મને આપ્યું જ છે, એને એટલી એ શિખર પણ આપ્યું ને પછી પગથિયા પણ આવ્યું. તો બે માંથી એકે વખતે હું જો થેન્ક યુ નથી કહી શકું ઈશ્વરને તો મારાથી કમ્પ્લેન કરવાનો પણ અધિકાર નથી. બહુ સરસ વાત છે, ભણીને ગાંઠે બાંધવા જેવી વાત છે જીવન જીવવા માટે. આપણે એને કહ્યું એવું સતત કમ્પેર કરતા હોઈએ છીએ, સતત બીજાની જિંદગીમાં જ આપણી જિંદગી તલાશતા હોઈએ છીએ. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, મારું બહુ ફેવરિટ કોટેશન છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. એક શર્ટ પણ પહેરતી વખતે આપણે આપણને કયો કલર ગમે છે એ નહીં પહેરે, પણ દુનિયાને કયો કલર ગમે છે એના આધારે પસંદગી કરશું. કેમ દુનિયા જાણે તમારા શર્ટના કલરને આખી જિંદગી યાદ રાખવાની હોય, નથી જ રાખવાની. તમે તો જીવી લ્યો એક ક્ષણ, તમને એમ લાગે કે ગોવિંદા જેવું શર્ટ આપણને ગમી ગયું છે એક દિવસ પહેરી લ્યો, કઈ વાંધો, દુનિયા હશે તો એ પણ તમને ભૂલી જવાની છે. કૃષ્ણમૂર્તિએ સરસ એક વાત કહે, તમારે નિર્મલ બાબાની જરૂર નહીં પણ એટલી સરસ વાત છે કે તમે દિવાલ ઉપર એક વાક્ય મઢાવીને રાખો, ધીસ વિલ ટુ પાસ અવે, આ સમય પણ ચાલ્યો જશે. બસ હવે સુખમાં હોય ને, જલસા જલસા હોય, એકદમ સરસ વાત બધી ચાલતી હોય, પૈસા ખૂબ મળતા હોય, બધું જ એકદમ સેટ થઈ ગયેલું ચાલતું હોય, ત્યારે પણ વાંચી લેવું આ સમય પણ ચાલ્યો જશે. સમય તો ચટડોળ જેવો છે, જે પાલખી ઉપર આવીએ પાછી નીચે જશે, જે નીચે હતી એ પાછી ઉપર આવશે. તમે બહુ હતાશામાં હો, દુઃખમાં હો, પીડામાં હો, આમ બહુ આમ મૂંઝાઈ ગયા હો, ત્યારે પણ યાદ રાખો આ સમય પણ ચાલ્યો જશે. કોઈ સમય પરમાનન્ટ રહેતો જ નથી, ના આનંદનો ના શોકનો. દિવસ રાત
આવે જ રાખે છે, પડતા છાયડા જીવનમાં આવે જ રાખે છે. પણ આપણે મેં કહ્યું બીજાના જીવન સાથે કમ્પેર કરીએ છીએ. ફ્રાન્સનો ટૂચકો છે કે એક કપલ પ્રેમ કરતું હતું, અને પ્રેમ કરતું હતું એ કંઈ ગુનો તો છે નહીં, પણ આપણે ત્યાં વૃદ્ધોને બેસવા માટેના મંદિરના ઓટલા ઘણા છે, પણ યુગલોને બેસવા માટેના બગીચાની અંદર બેંચે નથી હોતી. આ વાસ્તવિકતા છે. એટલે એનાથી બહુ ડરી જવાની જરૂર નથી. હમણાં બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર જેમ્સ કેમેરૂને એમ કહ્યું કે હું જ્યારે યંગ હતો ત્યારે મારી ગવર્મેન્ટની હોસ્ટેલની દિવાલ ઉપર એમ કે મને ગમતી ફલાણી મોડલના એમ કે પોસ્ટર ચોંટાડો બિકિનીવાળા. પછી એ મોડલે પણ કહ્યું કે ઓહો, બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર મારા ફેર હતા એ જાણીને મને બહુ આનંદ થાય છે. મોડલની ઉંમર તો હવે 60 વર્ષની છે. તો કંઈ મોડલના પોસ્ટર ચોંટાડવાથી કંઈ માણસ બગડી જ જાય એવું જરૂરી નથી, બ્રિટનનો પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય. કે એમ બધા બગડી જતા હોત તો બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ કોઈ ઇન્વેન્શન કરતા જ ન હોત, બગડી જ ગયા હોત સીધે સીધા પેદા થઈને. એટલે આપણી બીક છે, આપણો ડર છે, આપણે આપણે આ એક પ્રકારનો અંદરનો ડર છે. એટલે સિમ્પલ જે વાત છે એ હતી કે ભાઈ બે છોકરા અને છોકરી પ્રેમ કરતા હતા, પણ એક માજી ઘરડા હતા. અમને જોયું, જોઈને કીધું કે મને બહુ ડિસ્ટર્બ થાય છે તમે પ્રેમ કરો છો એને કારણે, અને તમે જરા દૂર જાઓ. તો એ પેલા આ ફૂટપાથ ઉપર ઊભા થાય એમના માજીના ઘર પાસે, તે સામે ફૂટપાથે જતા રહે. તો માજીએ પછી પોલીસ બોલાવી કે આ છોકરાઓ એમ કે ભાઈ એમને ના પાડી તો પણ એ ઉભો ઉભો પ્રેમ કરે છે, મને બહુ ખલેલ પહોંચે છે એને કારણે. એટલે તરત પોલીસવાળાઓ આવીને વિવેકપૂર્વક પહેલાં કહ્યું કે સિનિયર સિટીઝનનું રિસ્પેક્ટ કરી અને તમે થોડા દૂર જતા જાઓ. પણ એમ કે બીચ છે ત્યાં જતા જાઓ, અહીંથી બીચ હતો 1 કિલોમીટર દૂર, ત્યાં બીચ ઉપર મોકલી દીધા. માજીએ ફરીથી પોલીસને ફોન કર્યો કે પેલા છોકરાઓ ક્યારના પ્રેમ કરે છે, મને ડિસ્ટર્બ કરે છે. પોલીસવાળા તો બીચ ઉપર ગ્રાઉન્ડ માં નહીં આવ્યા, તો બે ત્યાં જ બેઠા હતા બીચ ઉપર. પાછા માજી પાસે આવ્યા કે ભાઈ એમ કે તમને ક્યાંથી ડિસ્ટર્બ થતું હોય એમાં, એમ કે તો અમે જોઈને આવ્યા કે જ્યાં બીચ ઉપર બેઠા છે, બીચ 1 કિલોમીટર દૂર છે, હવે તમને ક્યાંથી ડિસ્ટર્બ થાય. તો માજીએ ટેલિસ્કોપ કાઢ્યો, મારી પાસે ટેલિસ્કોપ છે ને, ક્યારની જોયા કરું છું, ક્યાં ગયા, શું કરે છે, કેમ કરે છે. એટલે આ તો એનું આ બેલ મુજબ મારે ને જેવું છે કે હું બહુ ડિસ્ટર્બ થઉં છું, શું કામ કે હું ટેલિસ્કોપ લઈને બીજા શું કરે છે એ જોયા કરું છું, માટે ડિસ્ટર્બ થાઉં છું. તો બંધ કરજો ને જોવાનું. આપણે ભારતની અંદર એક એવી પરિસ્થિતિ હતી, આપણે ત્યાં જો ચાર આશ્રમ વ્યવસ્થા જે જીવનની હતી, બ્રહ્મચર્ય આશ્રમ એટલે વિદ્યાર્થી અવસ્થા, ગૃહસ્થ આશ્રમ એટલે જીવન યાપનની વ્યવસ્થા, પછી વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ આશ્રમ એટલે શું, કે હવે ગાડી ચલાવવાની નહીં, પાછલી સીટે બેસવાની, પાછલી સીટે બેઠા બેઠા કોમેન્ટ્રી નહીં કરવાની, નહીતર ચલાવવા વાળો ભટકાઈ જાય. એટલે બેસવાનું પાછલી સીટે, સામો ચલાવવા વાળો પૂછે કે તમને ખબર છે આમાં શું થાય તો જવાબ દેવાનો, નહીતર નહીં દેવાનો. પછી સંન્યસ્ત આશ્રમ, પછી સાવ છોડીને જતું રહેવાનું, પછી પૂછવા આવે તો જવાબ નહીં દેવાનો, પછી તમારું કલ્યાણ કરવાનું, દુનિયાનું નહીં. હવે આ વાનપ્રસ્થ આવતું જ નથી કોણ જાણે કેમ. આપણે વાનપ્રસ્થ એટલે જે સંસાર છોડી ગયા છે એને નથી આવતું. પૈસો હાથનો મેલ છે, તમારા હાથમાંથી અમારા હાથ સુધી પહોંચાડો એવું છે ને, બધા અપીલ કરતા હોય એવું લાગે આપણને ક્યારેક તો. એટલા માટે હું કહું છું મિત્રો કે આ આ જીવનને જીવનને જે જીવનના રસને જે માણવાની વાત છે, આ એવો રસ નથી. મેં એક વખત એક કાવ્ય પંક્તિ મારા લેખના શીર્ષકમાં પણ મૂકેલી, અસ્મિતા પર્વના મારા વ્યાખ્યાનમાં પણ હું બોલેલું, આમ જુઓ તો દયા ડમરા, આમ જુઓ તો જિદ્દી, સૌ પીવે છે અધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી. જીવનનો રસ તો આમ ગટગટાવવાનો રસ છે, આમ ચાખવાનો રસ નથી, થોડું ચાખીને પડતું મૂકી દઈએ, હળવે હળવે લઈએ, ડ્રોપરના ડ્રોપની જેમ લઈએ, એ તો આખે આખો પી જવાનો છે એક વિશ્વાસ. પણ મેં કહ્યું એમ સતત બીજાઓ શું કરશે, જિંદગીમાં કેટલા પ્રોબ્લેમ્સ છે, લાઈફ છે એ ક્યારેય સ્મૂથ સ્ટ્રેટ લાઈનમાં ચાલવાની નથી મિત્રો. મંડે યુ આર પ્લેઇંગ ઇન પાર્ક્સ, ટ્યુઝડે યુ વિલ બી ક્રાઇંગ ઇન હોસ્પિટલ્સ, દેટ ઇઝ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ. આજે તમે બગીચામાં રમતા હશો, ત્યારે તમે હોસ્પિટલમાં રડતા હશો, તો એમાંથી પસાર થવાનું છે. એવું પાસ ફ્રોમ ધીસ, જેની સામે આપણે હાથ જોડીને ઉભા રહીએ છીએ, એવા જીવનના ક્ષેત્રના દરેક મહાનુભાવો તમે જોયું. તમે એમ માનો છો કે એમના જીવનમાં કોઈ પીડા કે દર્દ કે દુઃખ જ નથી? કૃષ્ણ જેલમાંથી જન્મ અને પારધીના તીર્થી મર્યા ત્યાં સુધીમાં એમને શું શું ભોગવું છે તમે ક્યારેક કલ્પના તો કરો. એક ગર્લફ્રેન્ડ ડીચ કરીને જતી રહે, એમાં તો રેલવેના પાટા ગોતતા હોય લોકો, તો કૃષ્ણ તો આટલી બધી ગોપીઓને છોડીને નીકળી ગયા. તો યુ મૂવ ડોન, અને એમાં પહેલા લગ્નના રિસેપ્શન ને નથી આ રૂપમણી એક રિસેપ્શન ગોઠવું હોય, 5 જણા જમવા એવા એવા લગ્ન નથી, હરણ કરીને લઈ આવવી પડે. હવે તમે વિચારજો એકવાર કે એમને જ ઘણી બધી પીડા, એમનું વતન છોડી દેવું પડ્યું, ગુજરાતમાં આવીને દ્વારકામાં રહેવું પડ્યું, ઇવન તો
કૃષ્ણ કૃષ્ણ એટલા માટે છે કે એમણે દરેક પીડા સામે સુદર્શન ચક્ર નથી ચગાવ્યું, મુરલી પણ વગાડી છે, વાસની પણ વગાડી છે, એને દરેકને મ્યુઝિકમાં, આનંદમાં, ગીતમાં, સંગીતમાં હસી કાઢ્યું છે. મોહમ્મદ પયગંબરે મક્કાથી મદીને હિજરત કરવી પડી, એના જમાઈની કરબલામાં મૃત્યુ થઈ ગયું, શહાદત થઈ, એમાં તો મોહરમનો તહેવાર છે. જીસસ ક્રાઇસ્ટ 32 વર્ષની ઉંમરે ક્રોસ ઉપર લટકી ગયા, કોઈ વાત ગુના વિના, ખાલી વાત કહેવાનો ગુનો. સોક્રેટિસના ઝેરનો પ્યાલો પીવો પડ્યો, તમે ઓબ્ઝર્વ કરો, મહાવીરના કાનમાં કાંટા ફૂંકાઈ ગયા, બુદ્ધને ઝેર આપી દીધું એના શિષ્યોએ, બુદ્ધનું મૃત્યુ છે એવી રીતે થયું છે. ગુરુ ગોવિંદસિંહ, એના પિતા ગુરુ તેગ બહાદુર, ગુરુદ્વારા શિષગંજ હજી દિલ્હીમાં ઉભો છે, માથું ઉડાડી દેવામાં આવ્યું. નાનો બાળક છે, એને આખી જિંદગી આવી રીતે સતત રઝળપાટમાં પસાર કરી અને પોતાની એક ફોજ બનાવી, ખાલસા પંથ બનાવ્યો. જે જે દુનિયાના આપણે જેની સામે હાથ જોડીને ઉભા રહીએ છીએ, એવા લોકો રામ વનવાસ ભોગવો, પત્ની અને સંતાનો સાથે રહીને જ છે. પત્ની હતી ત્યારે, સંતાનો નહોતા, સંતાનો આવ્યા ત્યારે પત્ની જતી રહી. ધે ઓલ યુ ફેસ ટ્રબલ્સ ઇન લાઈફ, ધે ઓલ યુ ફેસ મિઝરેબલ પેઇન ઇન લાઈફ, બટ ધીસ માઇન્ડ ધે કેપ્ટ મૂવડ ઓન. એ લોકોએ ચાલુ રાખ્યું આગળ વધવાનું, જે હતું એ વસ્તુનો સ્વીકાર કર્યો, સામા માણસનો દ્વેષ કરવાને બદલે સ્વીકાર કર્યો. માટે લોકો એની પૂજા કરે છે. એટલે તમને દર્દ થતું હોય તો દર્દ છે એને હસી કાઢો. એટલા માટે તો આ બધી કળાઓ છે, કવિતાઓ વાંચો, ફિલ્મો જુઓ, ચિત્રો જુઓ, બનાવો, કશું સર્જન કરો, કોઈ પણ રીતે તમારા દર્દનું વિરેચન કરી નાખો, કેથારસિસ કરી નાખો. એના માટે જ છે ને આ બધી ગઝલ દુનિયામાં શું કામ નીતર રચાણ. બધા એમ કે કળાઓ તો આનંદ માટે છે, પણ ગઝલની કળા છે તો પીડા માટે છે. તમે ગાલિબની 5 ગઝલ ઉપરા ઉપરી સાંભળો, તમે દુઃખ થઈ જાય, ઉદાસી આવી જાય. પણ એટલા માટે છે કે તમે તમારી ઉદાસી એની મારફતે બહાર કાઢી શકો, એની વરાળ બહાર કાઢી શકો, પ્રેશર રિલીઝ થઈ જાય. પણ આપણે એવું થવા નથી દેતા. સાસુ બહુ સિન્ડ્રોમ જેવી જિંદગી જીવીએ છીએ. બહુ નવી નવી જયારે પાણીને આવી હોય ને ત્યારે એના મનમાં એમ જ થાય કે હું આ બીજાની દીકરી, પોતાની દીકરી સાથે જેવો વ્યવહાર કરે છે, હું પારકી દીકરી સાથે કેમ નહીં કરતા હોય, અમને કેમ આવા સૂચનાઓ આપે, આવી આ આપે, આમ આપે, આમ આપે, એવી બધી એમ મનમાં એને ફરિયાદો બહુ થાય, કચવાટ થાય. અને એ પોતાનું 22 વર્ષની આદત છોડીને આવી હોય, નવા ઘરમાં એડજસ્ટ થવામાં એને તકલીફ પડે, એને એમ થાય કોઈક મને સાંભળે, કોઈક મને વાલ કરે, આવું હોય બધું. પછી ધીરે ધીરે એસેપ્ટ થઈ જાય, પછી એનો સાસુ બનવાનો વારો આવે. આઈડિયલી તો શું થવું જોઈએ કે એને જેટલી તકલીફ પડી એવું વિચારે કે મારી બહુ જ આવે, એને આ તકલીફ ન પડવી જોઈએ. પણ મોટા ભાગે થતું હોય છે ઉલટું. અમે અમારા સાસુની સેવામાં 5 વર્ષ કાઢ્યા, તમે કાઢો. અમે અમારા સાસુના પગ દબાવતા, તમે દબાવો. તો 2012ની હોવો તો ઘણું દબાવે તમે આવું કહો. તો બેસ્ટ વાત એ છે કે તમે એ જે ચેન છે દુઃખની, પીડાની, પ્રોબ્લેમની, એને ક્યાંક સ્ટોપ કરો. એને ફરીથી મલ્ટીપ્લાય કરવાને બદલે એનો ગુણાકાર કરવાનો, ક્યાંક એનો ભાગાકાર કરો. એ આપણે નથી કરી શકતા, એટલે આપણને જિંદગી બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે. લાઈફ ઇઝ બ્યુટિફુલ માય ફ્રેન્ડ્સ, લાઈફ ઇઝ બ્યુટિફુલ. જીવનમાં કેટલા એવા આનંદ છે, કેટલા એવા વૈભવ છે કે જેની મસ્તી તમે જો માણો. દરિયાના કિનારાઓ આપણે માટે એમને મળ્યા છે, આ હવા એમને એમ છે. તમે ક્યારેક કહશો નહીં તો જ્યાં લાઇટ ન દેખાતી હોય શહેરની, એવા કોઈ વિસ્તારમાં જઈને ઉનાળાની રાત્રે ચોખ્ખું આકાશ તો જુઓ, એમાં કેટલાય સરસ મજાના સિતારાઓ જે રીતે ઝગમગતા હોય એ તો જુઓ. સાવ ફ્રી ઓફ ચાર્જ, એની કોઈ ટિકિટ નથી, ખાલી થોડુંક દૂર જવાનું જ્યાં લાઇટ ન હોય, આજુબાજુનો પ્રકાશ ન હોય, નહીંતર દેખાશે નહીં. ક્યારેક વરસાદનું પાણી પડતું હોય ત્યારે 10 મિનિટ બીજું બધું જ કામ પડતું મૂકીને સાવ શાંતિથી સાંભળો તો ખરા, પાણીના કેવા કેવા અવાજો હોય છે. પાણી પાંદડા ઉપર પડે તો એનો અવાજ જુદો હોય, પાણી ઉપર પડે તો એનો અવાજ જુદો હોય, પાણી પતરા ઉપર પડે તો એનો અવાજ જુદો હોય, પાણી માટી ઉપર પડે તો એનો અવાજ જુદો હોય, પાણી સિમેન્ટ ઉપર પડે તો એનો અવાજ જુદો હોય. એક જ વરસાદ પડે છે એના 10 મિનિટમાં તમારા જ ઘરમાં 10 અલગ અલગ સાઉન્ડ હોય છે, જે 10-10 સાંભળવાની ક્ષમતા આપણા કાનમાં છે, પણ ધ્યાન આપણી પાસે નથી એ સાંભળવા માટે. મેં એકવાર પ્રભુજી એમ કહેલું કે હવે 21મી સદીમાં નવા ઉપવાસની જરૂર છે, કે એક દિવસ મોબાઈલનો ઉપવાસ, એક દિવસ કારનો ઉપવાસ, એક દિવસ ઇન્ટરનેટનો ઉપવાસ, સાવ બંધ નહીં કરવાનો. એવું કંઈ હું કંઈ મારે તમને બધાને સાધુ જ બનાવી દેવા, તમને માણસો જ બનાવવા છે. પણ એક દિવસ તો ઉપવાસ, એટલે એના વગર પણ રહી શકાય એ તમને આદત રહે, એક દિવસ આના વગર રહી શકાય.
તમે મોસ્ટલી ફેસબુકિંગ કરો, પણ ફેસબુક તમારું ગુલામ છે, તમે ફેસબુકના ગુલામ નથી એમ માની કરો. કે આજે હું બહાર છું પણ નથી ફેસબુક ઉપર લોગિન નથી કરવા, મારી કઈ નસો તૂટવા નહીં માંડે. કારણ કે ઘણી વખત ફેસબુક ઉપર સ્ટેટસ અપલોડ કરતી વખતે સામે બેઠેલી વ્યક્તિના ફેસ ઉપર શું ડાઉનલોડ થતું હોય છે આપણે જોવાનું ભૂલી જતા હોઈએ છીએ. આપણે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે વર્ચ્યુઅલી એટલા પાવરફુલ થવાની કોશિશ કરીએ છીએ કે રિયલ લાઈફની કેટલીક વસ્તુઓ ભૂલાઈ જાય છે. હું દોસ્તી ઉપરની કવિતાઓ બહુ સરસ લખું, અને દોસ્ત મારી ઘેર આવ્યો હોય એની પાસે જો વાત કરવાની મારી પાસે ફુરસદ ન હોય હું કવિતા લખું છું ઘણા ઉપર દોસ્તી ઉપર. મેં એવા દ્રશ્યો જોયા છે કે વિશ્વ શાંતિ વિશે નિબંધો લખનારા માણસો છે ને પરચુરણ માટે રિક્ષાવાળા સાથે ઝઘડતા હોય, ત્યાં 1.5 રૂપિયામાંથી આઠાણા કેમ ન આવ્યા તમારી પાસે. એ વિશ્વ શાંતિના સેમિનારમાં આવ્યા હોય, વર્લ્ડ પીસના સેમિનારમાં બોલીને જ બહાર નીકળ્યા હોય, એટલે તો રિક્ષા કરવા આવ્યો. એટલે માણસ અશાંત બહુ છે, માણસ ને દુઃખ બહુ છે, શું કામ છે? એટલા માટે છે કે માણસ એવું માને છે કે મને શાંતિ છે ફલાણી જગ્યાએથી મળશે, આ બાજુથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. એવું નથી હોતું મિત્ર. તમે બિયર બાગમાં જાઓ કે હિમાલયની ટોચ ઉપર જાઓ, તમારું મન અશાંતમાંથી શાંત એટલે નહીં થાય કે તમારું મન અશાંત છે. બહાર અશાંત નથી, હિમાલય અશાંત નથી. તમારા મન સાથે વાત કરશો તો એ આપોઆપ શાંત થશે. સિમ્પલ લોજિક છે. એટલે મારું જે કહેવાનો મતલબ છે આજ આ જિંદગી એટલી સરસ બ્યુટીફુલ છે. તમે ક્યારેક તડકો શિયાળામાં, જેમ ઉનાળાની વાત કરી, ચોમાસાની વાત કરી, શિયાળામાં જ્યારે કૂણો તડકો હોય, સવારના પહોરમાં વૃક્ષો હોય એના પાંદડા હોય એમાંથી આમ ચડાઈને ડિઝાઇન બનતો હોય, એમ તડકો તમારા હાથ ઉપર, તમારી હથેળી ઉપર, તમારા ગાલ ઉપર પથરાતો હોય, એને ક્યારે ધ્યાનથી જોયું છે કે કેવી ડિઝાઇન બનતી હોય છે? એ પણ એક પ્લેઝર છે, ફ્રી ઓફ ચાર્જ પ્લેઝર. બહુ તરસ લાગી હોય ને ઘૂંટડો પાણી પીવામાં કેમ તમને એમ લાગે કે ઓહો આવી બજા તો અકબર બાદશાહ ને નહીં આવતી હોય, એવી વાત છે. પણ આપણે આ ચૂકી એટલા માટે જઈએ છીએ મિત્રો કે આપણે જિંદગીને, મેં કહ્યું બ્યુટીફુલ છે એવું માનતા નથી, એની બ્યુટીને, એના સૌંદર્યને માણીને જીવતા નથી. જિંદગીમાં અનેક એવી સુંદર વસ્તુઓ છે. ભારતના પૂર્વજોએ એવી વ્યવસ્થા જે સમયે ભારતનો સુવર્ણયુગ હતો ત્યારે કરેલી જ હતી. એ કઈ વિદ્યા બાલન ડર્ટી પિક્ચરમાં દેખાય ત્યારે જ આપણને યાદ આવે એવું નથી. સત્યમ શિવમ સુંદરમ, ટ્રુથ શિવમ અને સુંદરમ. તમે જુઓ સત્યમ એટલે વિજ્ઞાન, જે સત્ય છે એ જ ગોતવું, શોધવું. શિવમ એટલે અધ્યાત્મ, જીવનનું દર્શન, જીવનનું ચિંતન, જીવનની ફિલોસોફી. અને સુંદરમ જીવનનું સૌંદર્ય, જીવનની બ્યુટી, જીવનની મજા, જીવનની લહેજત. ભારતના એક પણ ઈશ્વર છે અપૌણિત નથી, એના શિષ્યો અપૌણિત છે, એના ભક્તો અપૌણિત છે. ઈશ્વર એ કઈ અપૌણિત નથી, મને બતાવો એ કેવું. બુદ્ધને માવેલી નથી, તમે જોઈ લો એ કઈ નથી. પણ આપણે બધા પાછા મોટાભાગના ઈશ્વરો, મોટાભાગના નહીં તમામ ઈશ્વરોના, મોટાભાગના શું કામ, હું તમને જાહેર ચેલેન્જ કરું, તમને ખોટો પાડવાની છું. પ્રેમ લગ્ન જ કહેલા છે, કૃષ્ણના પ્રેમ લગ્ન. રામ તો વિશ્વામિત્ર ભેગા નીકળતા રાક્ષસો મારવાની, સીતા જોઈને શિવધનુષ લઈ લીધું હાથમાં, હું કેમ માગું મોકલાય તું દશરથ જનકને. શિવના તો બબે પ્રેમ લગ્ન, એક સતીના, એનો તાંડવ નૃત્ય કર્યું, પછી પાછા પાર્વતી સાથે. એટલે આપણે એક મેસેજ, લીવ ધ લાઈફ વિથ લવ, લીવ ધ લાઈફ વિથ એપ્રિશિએશન ઓફ બ્યુટી અરાઉન્ડ યુ. તમારી આસપાસ ચીનની અંદર એક એવી કહેવત હતી જૂના જમાનામાં કે ભગવાન મને 2 રૂપિયા આપો. શું કામ? 2 સિક્કા, રૂપિયા તો આપણું ચલણ છે, પણ 2 સિક્કા આપો, 2 કોઈન્સ. શું કરીશું કે એકમાંથી રોટી ખરીદીશ મારા પેટની ભૂખ ઠારવા માટે, અને એકમાંથી કમળ ખરીદીશ મારા આંખની ભૂખ ઠારવા માટે. ખાલી રોટી જ નહીં ખરીદી રાખો, જીવનમાં બીજું પણ માનવા જેવું છે. આ સિમ્બોલિક વાત છે કે કમળનું એક સરસ ખીલેલું ફૂલ છે એવું ખરીદીશ, 1 રૂપિયો વધુ હશે એમાંથી, એને કારણે મને આનંદ થશે, વાહ કેવું સરસ મજાનું ખુલેલું ફૂલ છે મારી આસપાસ. આ પ્લેઝર પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ, એને પણ માણવાનું આપણે આમ દુઃખી થઈ જઈએ. આમ હવે તો ઠીક છે, નવી પેઢી અમારી બહુ સરસ આવી, ટ્રાન્સપરન્ટ આવી, ખીલદિલ આવી. બાકી એક જમાનામાં ખાલી તમે કોઈને એમ કહો કે તમે બહુ સુંદર દેખાવ છો કે ચંપલ લઈને બારે, સુંદર દેખાવ તો એપ્રિશિએશનની વાત છે. લોકો તૈયાર એટલા માટે થતા હોય કે લોકો એમ કે જોડવી દે કે સુંદર દેખાય છે. ઓસ્કાર વાઇલ્ડે તો એકવાર એમ કહેલું કે સ્ત્રી શૃંગાર કરતી હોય ત્યારે એમ કે એને એમ કે 2 વસ્તુનો ડર હોય, એક કોઈ ટીકી ટીકીને બહુ જોશે એનો ડર હોય, અને બીજું કોઈ નહીં જોવે એનો ડર હોય. કે બહુ ટીકી ટીકીને જોશે તો એને કેમ એમ કે દૂર રાખો,
અને બીજો ડર એ હોય કે સારું કોઈને જોતા એક કલાક લગી આપણે અરીસા સામે બેઠા રહીએ એનું કામ શું એમ. એટલા માટે તો બેઠા રહેતા કોઈક નોંધ લે કે કેવું સરસ આપણે દેખાય છે. તો જીવન જીવવાનું શું કામ આપણે નકારાત્મક સાથે જોવાનું? નેગેટિવિટી છે જ નહીં જીવનની કોઈ વાત નહીં. તમે સફળ જોશો તો તમને આપોઆપ સફળતા મળશે, એ તો સફળતાની પાયાનો સિદ્ધાંત છે. નિષ્ફળ જશો તો તમને અનુભવ મળશે, કંઈક તો મળશે જ. તો તમે પડો, ગોઠણ ચચરાય ભલે ચચરાય, કશો વાંધો. તમે પિક્ચર જોવા ગયા હો અને મોડું થાય તો ડોરકીપર છે એ હાથમાં ટોર્ક લઈને તમને તમારી સીટ લગી પહોંચાડે. આખા થિયેટરનું અજવાળું ન કરે, પિક્ચરને પહોંચતું બટન ન દબાવે. બરાબર, આપણે એવું માનીએ છીએ કે આખા સૂરજનું અજવાળું હશે ને ત્યારે જ હું મારી સીટ ઉપર પહોંચી શકીશ. આખું થિયેટર જ્યારે આમ આટલી બધી લાઇટ વાળું હશે ને ત્યારે જ પહોંચી શકીશ. નહીં, તમારી સીટનો નંબર તમને ખબર હોય ને તમારી યાત્રા જો તમે ચાલુ રાખો તો એક પગથિયું ઉપર દેખાય એવા અજવાળે તમે પહોંચી શકશો. આટલી સિમ્પલ આ વાત છે. એક પગથિયું ઉપર ચડો, બીજા પગથિયે ટોર્ચ નાખો, બીજું પગથિયું ઉપર ચડો, ત્રીજા પગથિયે ટોર્ચ નાખો, તે સીટ તો તોય મળી જશે પણ થિયેટરમાં અંધાર. રવિન્દ્રનાથ ટાગોર એકવાર કવિતા લખવા માટે બેઠા, મીણબત્તી પ્રગટાવી, કવિતા લખતા હતા ત્યાં કવિતાની લીટીઓ આમ હજી લખાતી હતી, મનમાંથી આવીને ઉતરતી હતી કાગળ ઉપર. ત્યાં જોરથી પવનના પેલા જોકાને કારણે બારી ખુલી ગઈ, મીણબત્તી બુજાઈ ગઈ, બુજાઈ ગઈ. ટાગોર બે આમ વિક્ષિપ્ત થઈ ગયા ક્ષણ માટે, કારણ કે એ કઈ એ જમાનો ઇમરજન્સી લાઇટનો કે ઇન્વર્ટરનો નહોતો. ટાગોરને થયું કે મીણબત્તી હું ગોતવા જાઉં લેવા જાઉં, કવિતા તો વિસરાઈ જશે ત્યાં લગીમાં મનમાં આવેલી, પાછું હું બેસીશ ત્યાં સુધી. કોઈ પણ આર્ટિસ્ટને આ સમજાય એવી વાત છે. તો બીજે જ ક્ષણે આમ બારી ખુલી ગઈ હતી પવનના પેલા ઝપાટાને કારણે, બીજે જ ક્ષણે બહાર પૂનમ હતી અને એની ચાંદની જે ખીલેલી હતી ધોધમાર ચાંદની ટેબલ ઉપર આવી. ટાગોરે કવિતા પૂરી કરી અને નોંધપોથીમાં એવી નોંધ લખી કે ક્યારેક આપણી મીણબત્તી આપણે એટલી સળગાવીને રાખતા હોઈએ છીએ કે બહાર પ્રગટેલી ચાંદની આપણને દેખાતી જ નથી હોતી. આપણી મીણબત્તી બુજાવી બહારની ચાંદીને તક મળે ને આપણા ઘરમાં પ્રવેશ કરે. નસીમ બરેલવીનો એક સરસ મજાનો શેર છે, યે છોટે છોટે દિયે હી તો સાજિશો મેં રહેતે હૈ કિસી કા ઘર કોઈ સૂરજ કભી જલા નહીં દેતા. જો નાનકડી બાચિસને કારણે કોકડા ઘરમાં આગ લાગી ઉભેલું હોય, એક ઇલેક્ટ્રિસિટીના વાયરમાંથી તણખો પડ્યો હોય ને આગ લાગી હોય કારખાનામાં ઉભેલું હોય, તમે ક્યારે એવું જોયું કે આવડા મોટા સૂરજ જે આખાખો બળે છે પોતે દુનિયાને રોશની આપવા માટે, એને કઈ આગ લગાડી દીધી? સૂરજ પાસે શોધી વધારે તાકાત છે આગ લગાડવાની. કિસી કા ઘર કોઈ સૂરજ નહીં જલા, સૂરજ તો રોશની દેતા, જલાને વાળા કામ તો છોટે છોટે દિયે કરતે. તો તમે નક્કી કરો તમારે છોટા થવું છે કે મોટા થવું છે, એ તો આપણા હાથમાં ચોઈસ. રામ રાવણનું યુદ્ધ છે એ કે તમે એમ માનો છો કે લંકામાં જ લડાતું હોય છે? તમે એવું માનો છો કે પાંડવ અને કૌરવની સેના છે કુરુક્ષેત્રમાં જ બેઠેલી છે? આપણા હૃદયમાં જ છે, આપણી અંદર જ છે. અમેરિકાના રેડ ઇન્ડિયન આદિવાસીઓમાં એવી એક કહેવત છે કે દરેક માણસના હૃદયની અંદર બે વુલ્ફ, એ વ્હાઇટ વુલ્ફ એન્ડ ધ બ્લેક વુલ્ફ, એક કાળું વરુ અને એક સફેદ વરુ જીવતું હોય છે. અને કોઈ એવું પૂછે કે તો બે વરુ એક સાથે જીવતા હોય તો કોણ વધારે સારું, કોણ વધારે મજબૂત, કોણ વધારે જીતે એવું? એટલે રેડ ઇન્ડિયન આદિવાસીઓ એવું કહેતા એના જવાબમાં, આ જૂના જમાનાનું જ્ઞાન છે, પ્રાકૃતિક જ્ઞાન છે કે જેને તમે વધારે ટુકડા આપો તે છે તો ખરા બે અંદર, જેને તમે વધારે વિચ યુ ફીડ ધ મોર, તમે જેને વધારે ખોરાક આપશો, તમે તમારા બ્લેક સાઇડને વધારે ખોરાક આપશો તો તમે હળક બનીને બહાર આવશો, તમે તમારી વ્હાઇટ સાઇડને ખોરાક વધારે આપશો તો તમે સાયન્ટિસ્ટ બ્રુસ બેનર બનીને બહાર આવશો. એટલી જ સિમ્પલ વાત છે. આપણે એને કોમ્પ્લિકેટેડ એટલા માટે કરી નાખી છે કે આપણી અપેક્ષાઓ જિંદગી માટે બહુ વધતી જાય છે. લાઈફ ઇઝ ઇઝી ગેમ, મારી અંતિમ તબક્કાની હવે આ વાત છે. જે સમય હતો એમાં પછી મને એવું ગમશે કે 15-20 મિનિટ થોડી પ્રશ્નોત્તરી પણ થાય તો સંપૂર્ણ અનુભવ આપણે લઈ શકીએ જિંદગીના સુહાના સફર. કારણ કે કોઈ પણ સફર સુહાના તો ત્યારે બને ને કે જ્યારે બે પક્ષે વાતો થાય. વન વે વાતો થાય એ સફર સુહાનો નથી, એ તો કંટાળાજનક સફર છે. મારા માટે સુહાનો હશે તો મને કદાચ બોર પણ થઈ જાવ, એવું બને આમને. અને આ વાત એક યાદ રાખવી કે જિંદગીની અંદર જાણી જોઈને બોર ન થવું, પરાણે થવું પડે અલગ વાત છે, પણ જાણી જોઈને બોર શું કામ થવું? બાબત આપણો જિંદગીનો સમય આપણા આનંદ માટે છે. આપણે એને મેં કહ્યું એમ વી ડોન્ટ નો પ્લેનું બટન કેમ દબાવવાનું છે આપણને ખબર છે નથી, સ્ટોપનું બટન કોણ દબાવવાનું છે આપણને ખબર છે, ક્યારે દબાવવાનું છે, કોઈ એક્સપાયરી ડેટ તમને મેડિકલ સ્ટોરની દવાઓમાં પણ છે, ડૉક્ટરના કપાળ ઉપર નહીં મળે. વિચારજો, નોબડી નોઝ. નીતુ માનકે જેવા
બાળાસાહેબ ઠાકરેના હાર્ટનું ઓપરેશન કરનારા સેલિબ્રિટી હાર્ટ સ્પેશિયાલિસ્ટ, પોતાની જ હાર્ટ હોસ્પિટલમાં પોતાના વાઇફ હાર્ટના ડોક્ટર, પોતાના ચાર પોતે જ તૈયાર કરેલા શિશુ હાર્ટના ડોક્ટર ત્યાં જ સીટ ઉપર બેઠા બેઠા ગુજરી ગયા હાર્ટ એટેકથી. આ કાલ્પનિક નહીં, વાસ્તવિક કિસ્સો કહું છું. હજી 4-5 વર્ષ પહેલા. ધેટ મીન્સ કે જીવનમાં પડદો પડવાનો હશે તો તમે એમ કહો કે અરે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હાજર હોત ને તો બાપુજી બચી જાય. આપણે એવું બોલી જઈએ છીએ કે એમાં એટેક આવ્યો પણ કોઈ ડોક્ટર નહોતા એટલે બાપુજી બચી જાય. લેવાના જયારે છે, પડદો પાડી દેવાનો છે, ત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હાર્ટ હોસ્પિટલની ચેર ઉપર બેઠા બેઠા પણ લઈ દેનારા છે. સ્ટોપનું બટન આપણા હાથમાં નથી, પ્લેનું બટન આપણા હાથમાં નથી. આ સીડીમાં જે મ્યુઝિક વાગે છે એ જ આપણા હાથમાં છે, એની ચિંતા કરો. સ્ટોપ ને પ્લેનની ચિંતા જેને કરવી હશે એને કરશે. બહુ એક જાણીતો ઇટાલીનો શિલ્પકાર હતો, લિજ્જતથી જિંદગી જીવે, ક્યારેય ભગવાનને પ્રાર્થના ન કરે, કોઈ જાતની કોઈ માથાકૂટમાં પડે નહીં. પત્ની બહુ ખીજાય એને, તમે તો કેવા આટલી બધી રંગીનથી જિંદગી જીવો છો, પણ હાલો ભગવાન પાસે કઈ જઈને માફી માંગતા તમે. તો એ પેલા ઉર્દુના શેરને જેમ જીવતો, વો કોણ હે જીને તોબા કી મિલ ગઈ ફુરસત, હવે તો ગુના ભી કરને કો જિંદગી કમ હે. તોબા એટલે કરેલા ગુનાની માફી માંગવી, એટલે ગુના કરવા માટે જે ઓછી પડે છે, માફી માંગવાની ક્યાંથી ટાઈમ મળે. તો આવી રીતે જિંદગી જીવો ને પછી મરણ પથારીએ પડ્યો વૃદ્ધ થઈ. પત્ની એમ એવું કહે, હવે આજે તો ભગવાન પાસે જઈને માફી માંગો, આજે તો પ્રાર્થના કરો, હવે તમારે તેડું આવ્યું તમારું. અરે અત્યાર સુધી દર વખતે હસી કાઢતો પત્નીની વાતને, આ વખતે એને પત્નીનો હાથ પકડીને કહ્યું કે જો તે તો મને બહુ વર્ષોથી જોયો છે, સહને કર્યો છે, અને તારી સાથે જ હું જીવું છું. તે એટલી તો ખબર છે કે સિમ્પલ લોજિક, તમે આમ કોઈ મને પૂછે કે ભાઈ આ આનંદ કરવો, આનંદ કરવો, તો આનંદ કરવામાં એમ કે કોકને દુઃખી કરવા, મને તો કોકનો ખૂન કરી નાખવામાં બહુ આનંદ આવે. મેં લિસ્ટ તૈયાર જ રાખ્યું પાટણમાં 5 જણાની. તમે કહો તો આપણે છૂટા થઈ જાય ભવારે, અને પોલીસ સ્ટેશને જઈને એમ કહેશો પેલા જય વસાવડા લેક્ચરમાં હતા, એને એમ કીધું મન પડે એમ કરો કરી નહીં. એટલે મોટિવેશનલ લેક્ચરના સેમિનારમાં હું એકવાર થયેલું કે સેમિનારમાં સાહેબ ગયા કંપનીમાં મોટિવેશનલ ટ્રેનિંગના સેમિનાર આવ્યું, પછી એમ કે ફીડબેક માટે ઈમેલ કર્યો, ફીડબેક શું છે મારા સેમિનાર. તો કંપનીના ડાયરેક્ટરનો ઈમેલ આવ્યો કે ભાઈ મારો ડ્રાઈવર છે એ મારી પત્નીને બગાડીને લઈ ગયો છે, કારણ કે તમે એમ કીધું તું ડુ વોટ એવર યુ લાઈક. મારો ક્લાર્ક છે એ મારી ઓફિસમાં મારી ખુરશી ઉપર બેસી ગયો છે, કેદીની નજર હતી મારી આ ખુરશી ઉપર. એવું આ તો ડિસિપ્લિનના ભાગરૂપે આપણે કોઈ ચેમ્બરમાં આવતા ન. તો આવું તમે કહો એટલે હું તમને, મને SMS આવેલું લાઈફ ઇઝ બ્યુટિફુલ, પછી એમાં ફૂદડી હતી, સ્ક્રોલ કરતા 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 તમે નીચે ઉતરો ને તેમાં ફૂદરી પછી લખેલું હતું કન્ડિશન એપ્લાય, શરતો ને આધીન. આમ 0% વ્યાજ પહેલા પાને એક પાનાની જાહેરાત હોય એટલે આપણે રાજીના રેડ થઈ જાય કે આપી જ દો. મને તમે ઘણા ફોન આવે ને કે સાહેબ અમારી બેંકને લોન લેવી છે, તમારે લોન લેવાની છે તો અમારી બેંક લોન આપવા માટે તૈયાર છે, લોકો મારે અત્યારે જ લેવી છે, મારે ખાલી હપ્તા નથી ભરવા, એવી લોન હોય મને આપજો. તો એ બધા જો તો 0% વ્યાજમાં ફૂદડી હોય, પછી આમ જીના અક્ષરે, આમ અમે દેશી કાઠિયાવાડીમાં કહીએ ને તો માખી ટાંગા અક્ષરે, માખીના પોગ જેવા જીના અક્ષરે સાઈડમાં એમ લેખવું હોય કે આમાં આમ નથી ને આમ આમ નથી, આટલા ડોક્યુમેન્ટ લેવાના, આટલા પૈસા પહેલા જમા કરાવવાની, આટલા દસ્તાવેજ પહેલા આપવાના, એટલું બધું હોય તો 0% ના વ્યાજની હું કેમ ચિંતા કરે, રોકડા જ ન લઈ જાય. પણ હંમેશા જીવનની અંદર મોટા ટાઈપના લખાયેલા લખાણ આપણે વાંચીએ છીએ, ફૂદડીઓ વાંચવાનું ચૂકી જઈએ છીએ, એટલે ઘણી વાર પડીએ છીએ. તો મારી ફૂદડી શું છે, તમે ભરપૂર આનંદ કરો, મોજ પડે કરો. સિમ્પલ એક જ વાત, કોઈને છેતરીને નહીં, કોઈને છેતરીને. કૃષ્ણએ અનેક રોમાન્સ કરેલા છે પણ કોઈ એમ કે કૃષ્ણ છેતરીને કહી રહ્યા છે, ઉલ્લુ બનાવીને કહી રહ્યા છે, મૂર્ખ બનાવીને કહી રહ્યા છે. હા તમારામાં કૃષ્ણ બનવાની ત્રેવડ હોય તો કરો, સાચું કહીને કરો, પછી ખબર પડશે કેટલા થાય છે, સ્કોર કરજો બરાબર. અને તમારા સુખ છે એ કોઈના દુઃખનું કારણ ન બને. મને રાતના 3 વાગે મન થાય કે યાર રહેમાનનું લેટેસ્ટ સોંગ સાંભળવું છે, તો મારા મનને મારે મારી નહીં મૂકવાનું, ચાલો 3 વાગે ઉઠીને સાંભળવાનું, પણ પછી મારું વોલ્યુમ 20 ઉપર રાખું ને આખી શેરીને જગાડું કે તમે જ યાર રહેમાનનું મ્યુઝિક સાંભળો. તો મારું સુખ એ બીજાના દુઃખનું કારણ છે, તમારે ઇયરફોન એક લઈ લેવા જોઈએ અને કાને ભરાવી લેવા જોઈએ. મારું સુખ મારા સુધી જવું છે એ બીજાને દુઃખ ન પહોંચાડે ત્યાં સુધી બરાબર છે. તો મિત્રો આપણે એક લાંબી યાત્રા કરી જિંદગીને સફરને સમજવા માટે. સફર મેં કહ્યું એમ સુહાનો જ છે, સફરમાં કશું મુશ્કેલી નથી. કોઈને એમ થતું હોય કે લાઈફમાં બહુ ટ્રેજેડી છે, બહુ પીડા છે, બહુ પેઇન છે, તો છે જ, હું એની નાત નથી પાડતો.
હું એમ કહું છું કે એમાંથી પણ પસાર થવાનું છે, એ જ જિંદગી છે. ચાર્લી ચેપ્લિન જેવા હાસ્ય કલાકારે એક વખત એમ કહેલું કે તમે દરિયાના કિનારે ચાલતા હો અને સમુદ્રની રેતીથી તમારા પગ ભીના ન થાય એવું બની શકે, પણ તમે જીવનના કિનારે ચાલતા હો અને ક્યારેય તમારી આંખ ભીની ન થાય એવું ન બની શકે. એ તો થવાનું, દુઃખ સુખ મને પણ થવાનું, તમને શું, મને પણ થવાનું. ક્યારેક કોઈ ગુસ્સો આવી જાય, ક્યારેક દુઃખ થઈ જાય, ક્યારેક રડવું આવે, ક્યારેક બધા ડિપ્રેશન આવે. માણસ માત્ર અને પાત્ર છે, જે જેમ કહેતા હોય કે અમને આવું કંઈ થતું નથી, જૂઠું બોલતા હોય છે, થતું તો હોય જ છે, પણ દંભ કરતા હોય છે કે અમને આવું થતું નથી, બરાબર, અથવા તો એ સ્વીકારવા તૈયાર નથી હોતા કે આ વ્યાખ્યામાંથી અમે મુક્ત છીએ. મેં તમને ઈશ્વરોના ઉદાહરણ આપી દીધા હમણાં, જેને લોકો પૂજે છે આખી દુનિયા. પણ મુદ્દો એ છે કે એમાં બાળક બનીને જીવ, તમારી હૃદયના બાળકને તમે જુઓ. બાળક કોઈ પણ, ચેતન ભગત એકવાર એક સરસ વાત કહેલી કે કોઈ પણ બાળક છે ને એની આંખમાં 10 મિલિયન સ્પાર્ક્સ હોય છે. કોઈ પણ મનુષ્યના શું, કૂતરાનું પણ ગલુડિયું તમે હાથમાં જેમ તો રમાડવા જેવું લાગે, શું કામ, સ્પાર્ક હોય, મુગ્ધ વિસ્મય હોય, કુતૂહલ હોય. ચાર પણ રહેતા 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 આપણે મોટા થતા જઈએ ને એ બધા સ્પાર્ક્સ છે એ બુજાતા જાય, આપણી અંદરની જે ચેતનાના તણખા છે એ બધા બુજાતા જાય. બાળક માટે 20,000 નો મોબાઈલ અને 2 રૂપિયા નો ફુગ્ગો એક સરખા આનંદદાયક રમકડા છે, કારણ કે પ્રાઇસ ટેગને કારણે રમત નક્કી નથી કરતી, એ આપણે કરીએ છીએ મોટા થઈ ગયા પછી. આ પ્રાઇસ ટેગ આઈફોન 4GS છે માટે આ મોટો રમકડો, અને ઓનો તો સાદો ફાલતુ ફોન છે. બાળક માટે પ્રાઇસ ટેગ સાથે મતલબ નથી, એને તો રમત સાથે મતલબ છે. એ એકલું પણ રમી શકે, તમે જુઓ મોટા ભાગના બોલીને શકતા હોય એ ઉંમરના નાનકડા શિશુઓ એકલા એકલા રમતા હોય છે, આ મારું ઓબ્ઝર્વેશન છે. એને કંપનીની જરૂર નથી હોતી રમવા માટે, આપણને હોય છે. એને મોજમાં હોય ત્યારે એકલું ચટાઈ ઉપર પડ્યું પડ્યું પણ રમી શકે, ગોળિયામાં ઇચકતું ઇચકતું રમી શકે. અને સૌથી મહત્વની વાત, બાળક પોતાના રુદન અને પોતાના સ્મિત બંનેને ખંખેરી શકે છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસન ટુ બી લર્ન ફ્રોમ ધ ચાઇલ્ડ. એ બહુ રડતું હોય, મા બાપ રડવા માંડે એટલું બધું રડતું હોય, પછી ક્યારેક એવું બને મા બાપ રડતા હોય, બાળક હસતું હોય, મા બાપ ફફડા ફફડા થઈ ગયા હોય અને છોકરું છે એ કિલકારીઓ કરતું હોય, શું કામ, કારણ કે એ રુદનને ભીગુલીને નથી ચાલતું. આપણે રુદનને ભીગુલીને ચાલીએ છીએ. કાકથી 15 વર્ષ પહેલા અમને જે મારી જિંદગી બગાડી નાખી, હવે એને બગાડી નાખી 15 વર્ષથી આપણે સાચવીને રાખી પાછી બગડેલી ફેંકી દેવાની બદલે. જૈન ધર્મમાં મહાવીરે ક્ષમાની જયારે વાત કરી હતી ને ત્યારે એક સરસ વાત કરી હતી, પછી આ બધું તો ધીરે ધીરે બધું પછી રિચ્યુઅલ થઈ ગયું, એની ફિલોસોફી ભૂલાઈ ગઈ. એટલે આમ આપણે કરી નાખ્યું, મીઠાની દુકડે બોલી લઈએ પણ એની પાછળની જે વાત હતી એ શું હતી ભૂલી જઈએ. મહાવીરે એવી વાત કરેલી કે ક્ષમા એટલા માટે નથી આપવાની કે તમે સામા માણસને માફ કરી નાખો, એટલા માટે આપવાની છે કે તમારા મનમાં જગ્યા રોગ તો બંધ થાય. નિદ્રા એટલી સ્પેસ ઓક્યુપાય કરશો આખી જિંદગી, એના કરતા તમે ફરકે ફરકે બેન આગળ વધો. તો આ વાત જે છે આ સિમ્પલ જે વાત છે, રુદન પણ આપણે ભેગુલીને ચાલીએ છીએ, સ્મિતે ભેગુલીને ચાલીએ છીએ. એક વખત તાળી વપડી તો કાયમ પડવી જ જોઈએ, એક વખત જે સિદ્ધિ પ્રસિદ્ધિ મળી તો કાયમ મળવી જ જોઈએ. હું તમને કહું મિત્રો, તમને ઓસ્કાર એવોર્ડ મળે, તમને નોબેલ પ્રાઇઝ મળે, તમને જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ મળે, કરોડો રૂપિયાનું કોઈ પુરસ્કારનું ઇનામ મળે અને તમારી પાસે મને આજે આ એવોર્ડ મળ્યો એવું શેર કરવા માટેના 10 મોબાઈલમાં નંબર ન હોય તો એવોર્ડને શું બટકા ભરશો? મને સાદો જવાબ આપો, હું તમને શુદ્ધ ભાષામાં પૂછું છું, સાવ રોકડી ભાષામાં, કે બટકા ભરશો ને ઓસ્કાર એવોર્ડના પુતળાને ચાવી જશો ડિનર ટેબલમાં? કે બરફીનો ટુકડો તો છે નહીં, લાકડાનો ટુકડો છે. એવોર્ડની મજા ત્યારે છે સાહેબ, નોબેલ પ્રાઇઝ તમને મળ્યું હોય એની લિજ્જત તમને તો આવે છે કે જો તમારી પાસે 10 તાળીઓ પાડવા વાળા છે, 10 અરખ કરવા વાળા છે, 5 વખાણ કરવા વાળા છે. આ દોસ્તોની જો મૂડી તમારી પાસે હશે, આ યારી હશે, આ આ એવી સુખ દુઃખની ક્ષણો હશે, જીવનનો એક ક્રમ છે. આ સુહાના સફરની એક એક નિયમ છે કે સાથે મળીને રડિયા હોય ક્ષણો 10 વર્ષ 15 વર્ષ પછી યાદ કરશો તો તમને હસવું આવશે, અને સાથે મળીને હસ્યા હોય એવી ક્ષણો વિખૂટા પડ્યા પછી યાદ કરશો તમને રડવું આવશે. તો મુદ્દો જ એ છે કે તમારી પાસે તમારા જે સંબંધો છે એને સાચવીને રાખો. મારે અંતિમ વાત મારે આજે તમને આજ કહેવી છે, તમારો જે પ્રેમ છે, તમારી જે લાગણીઓ છે એને સાચવીને રાખો, તમારી જે સંવેદનાઓ છે, તમને જે મજા પડતી હોય
તમને જેમાં આનંદ આવતો, કશું ન હોય તમને એમ લાગે કે મારી જિંદગીમાં આવું કંઈ છે જ નહીં, કશો વાંધો નહીં, આજ સુધી નહોતું ને કાલથી શરૂ કરવું, કોઈ સરસ પેશન કરવો, કોઈ હોબી કરવો. આત્માનું પંખી પાંખો ત્યારે જ ફફડાવી શકે જ્યારે એને બે પાંખ તમે આપો. દરેક પંખીને બે પાંખ હોય, એક પાંખથી ઉડાય, એક પાંખનું નામ છે પેશન્સ, ધીરજ, અને બીજી પાંખનું નામ છે પેશન, જનુન. ક્યારેક ધીરજ રાખવી પડે અને ક્યારેક પેશન રાખવી પડે. કોઈ બધા ના પાડે છે. રાઈટ બ્રધર્સના પિતા શ્રી પાદરી હતા, ચર્ચમાં જઈને એમ કહેતા કે બાઇબલમાં લખ્યું છે માટે આમ થાય ને આમ થાય ને આમ થાય, છોકરા હોય પણ ડરતા. એમાં પેશન જોઈએ, એવું પરાક્રમ કરવું હોય, અને ક્યારેક પેશન્સ જોઈએ. આંબાવાળીઓ વાવવું હોય ને કેરી તમારે જોતી હોય તો સીધું વાવો, એ ભેગા ઉતાવળે આંબા ન પાકે, ત્યાં પેશન્સ જોઈએ. બે પાક તમારે વારાફરતી ફફડાવવાની છે જીવનમાં. અને પેલું 25 વર્ષ પૂરા થયા લગ્નને, પત્ની ને પતિ બેઠા હતા અને પતિને ખબર હતી કે આ પતિ મહોદય તો છાપામાં મોઢું રાખીને એટલે જ બેસી ગયા છે, કંઈ વાંચવામાં રસ નથી સમાચાર, પણ ટાળવામાં રસ છે આજની વાત. એટલે એમ કહ્યું કે તમને ખબર છે આજે આપણા મેરેજની સિલ્વર જ્યુબિલી છે. એટલે પતિએ કહ્યું હમ, એટલે હમ તો કેવો પોલિટિકલ જવાબ છે, એમને કંઈ ખબર જ ન પડે. બધા રાજકીય મિત્રો હશે, હું જે કહું છું એ સમજી જશે. જમને ત્યારે કોઈ નેતા એમ કે હું વિચાર કરીને જવાબ આપીશ, ત્યારે સમજી લેવું કે વિચાર કરી લીધો જવાબ આપી દીધો, જવાબ ના છે. કારણ કે કામ કરવાનું હોય તેની પ્રોસીજર જુદી હોય કે આઈ જાઓ, આમ કરો, આમ કરો, આમ કરો. વિચાર કરીને જવાબ આપીશ એટલે તમને મોઢે ના નથી પાડતા, એટલું છે. વિચાર કરીને ના તો સમજી જ કરી લીધી છે કે આ નહીં થાય. મુદ્દો એ છે મિત્રો, બેટા પત્નીએ કહ્યું એમ થયું કે ભાઈ આ આમ નહીં હલે, 25 વર્ષમાં એટલી ખબર તો પડી ગઈ હોય ને કે આમાં આમ કે કયા લેવલના બટન દબાવવાના હોય. એટલે એને આગળ વાત કે તમને ખબર છે ઇમોશનલ વાતને આખી ઇમોશનલ કલર આવી કે 25 વર્ષ પહેલા તમે મને આઈ લવ યુ કહ્યું, આપણા લગ્ન થયા એ રાત, પછી તમે આઈ લવ યુ મને ક્યારે કહ્યું જ નથી. પતિએ છાપુ સંકેલીને બાજુ મળ્યો, પત્નીને થયું કે હાશ હવે કંઈક નવી સાડી, બહાર જમવાનું, ગોલ્ડનો ચેઇન, હવે કંઈક શરૂ થશે આખી વાત. પતિ કે તને તો યાદ છે ને 25 વર્ષ પહેલા મેં તને આઈ લવ યુ કહેલું હતું. હા, તો કે કંઈક ફેરફાર હશે તો તને જાણ કરીશ. ત્યાં લગી તારે ઓલે એકાઉન્ટની જેમ બાકી આગળ ખેંચતું જવાનું. તો મિત્રો, જિંદગીને કે એક વખત આઈ લવ યુ કયો ને પછી કોઈ દી કયો જ નહીં તો એમ ન ટકે. તમારે ક્યારેક ક્યારેક કહેતા રહેવું પડે, યાદ દેવડાવતા રહેવું પડે. થોડુંક થોડુંક આઈ લવ યુ તમે હજી પ્રેમ કરો છો એ જતાવતા રહેવું પડે. આપણે ગાડીને મેન્ટેન કરીએ છીએ તો લાડીને તો મેન્ટેન કરો. ત્યાં આપણે તરત આપણે કપડાં પાડીને એમ કહીએ છીએ કે નહીં નહીં 5000 કિલોમીટર સર્વિસ તો કરાવવી જ પડે ને. તો આપણે નથી કરી શકતા એટલે હું તમને યાદ દેવડાવું છું. મારો મને કોઈ પૂછે કે તમે શું કર્યું પાટણ જઈને, તો હું એવી કોઈ વાત લઈને નથી આવ્યો જે વાત કોઈ નવી હોય કે અજાણી હોય. હું ખાલી યાદ દેવડાવવા આવ્યો છું જે આપણે ધવાલમાં ભૂલી જઈએ છીએ, જીવનમાં દોડાદોડીમાં ભૂલી જઈએ છીએ. એટલે મારે યાદ દેવડાવવાનું કહું છે. એટલે જિંદગી આ જે સફર છે, લીંબુ ચમચાની દોડ જેવો છે. જૂના જમાનામાં એ રમત બહુ રમાતી સ્કૂલના કમ્પાઉન્ડમાં, હવે તો બંધ થઈ ગઈ. જૂની ઘણી રમતો અને જૂની ઘણી વાનગીઓ જતી હતી, પણ પછી એનો બહુ અફસોસ એટલે ન કરવો કે નવી ઘણી આવીએ છે. એમ તો પહેલાં 2020 નહોતી, આજે એ આવીએ છે. પહેલા એમ કે જૈન ભેળ કે ચાઇનીઝ ભેળ નહોતી, આજે આવી ગઈ. ચાઇનીઝ ભેળ ચીનમાં નથી ખવાતી, ગુજરાતમાં ખવાય છે. મને બહુ કેવો ચીન ને આવડો મોટો દેશ છે, એમાં ચાઇનીઝ ભેળ કોઈ ખાતું નથી. એટલે આપણે એમ એમ રાખવું કે ભાઈ એમાં બહુ માથાકૂટ ન કરવી. બરાબર, આપણે નવું શોધનારી પ્રજા છીએ એટલે આપણે આ નવું ગોતી ના કાઢીએ. સવાલ એ છે મિત્રો કે પેલી લીંબુ ચમચાની દોડમાં નિયમ એ રહેતો, તમારા મોઢામાં ચમચી હોય એની ઉપર એક લીંબુ હોય, તમારે દોડવાનું. ખાલી દોડીને જે ફટાફટ દોડીને ઘણા એવા જોયા, સીધું દોડવાનું કહેવાય ફરી આમ દોટ મૂકે સીધા ઠેકડો મારે. જો લીંબુ રસ્તામાં પડી જાય તો તમે પહેલા પહોંચાવો તો એ વિનર ન બનો. યુ આર ફર્સ્ટ નોટ ચેમ્પિયન. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બીંગ ફર્સ્ટ એન્ડ બીંગ અ ચેમ્પિયન, બીંગ અ વિનર. પણ લીંબુ અકબંધ હોય ને તમે જો પહોંચો તો તમે ચેમ્પિયન કહેવા. જિંદગીમાં સફળતા પૈસા જરૂરી નથી એમ હું બિલકુલ નહીં કહું. દોડવાનું તો બધાએ છે, તમારે છે ને મારે છે. અહીં સુધી આવવા માટે મારી પાસે કારમાં પેટ્રોલ જોઈએ. અહીં સુધી બોલવા માટે આઈ એમ દાઢી કરીને હું તમારી સામે બોલી શકું એના માટે એક શેવિંગ રેઝર જોઈએ. આ વાસ્તવિકતાથી હું બિલકુલ પરિચિત છું. એટલે મેં કહ્યું ને, મેં જિંદગી એટલે ત્યાગ એ નથી, જિંદગી એટલે ભોગ છે.
પણ એ ભોગ ભેગો રાખવાનો નથી, આટલી જ વાત છે. એટલે આપોઆપ ત્યાગ થઈ જશે. પરાણે કરેલો ત્યાગ ભોગ જ છે. તમે એમ કહો આજે મને ભૂખ નથી, સુગંધ અંદરથી આવતી હોય ને તમારા પેટમાં બિલાડા બોલ બોલ કરતા હોય તો એ ઉપવાસ નથી. એ ઉપવાસ તૂટી ગયો, ક્યારે રહ્યો, ખાલી ફિઝિકલી જ તોડવાનો બાકી છે, મેન્ટલી તૂટી ગયો. પણ ભોગ એવી રીતે ભોગવવાનો છે જિંદગીનો કે આપોઆપણે ત્યાગ થઈ જાય, એ છૂટી જાય. તમે ધરાઈ જાઓ કેમ, તમે લઈ જાઓ, હવે નહીં, હવે નહીં, હવે હવે ભલે મને બહુ ભાવે છે પણ આઈસ્ક્રીમની એક ચમચી મારાથી પૂરી નહીં થાય, મને ઉલટી થઈ જશે, આવું બોલાઈ જાય ને આપણાથી, બસ ધરાઈ જાઓ, આપોઆપ ચમચી બંધ થઈ જશે. તો મિત્રો, છેલ્લે જે મારે વાત કહેવાની છે, આજ કહેવાની છે કે દોડ તો બધાએ મૂકવાની છે, મારે દોડવાનું છે, તમારે દોડવાનું છે, પૈસા કમાવા માટે, સફળતા મેળવવા માટે, આગળ નીકળવા માટે, સુખી થવા માટે. તમે દોડો, હું ઊભા રહેવાની વાત નથી કરતો, ઊભા રહો, રેસ જ કહું છું, રેસ જ છે, દોડો. ધ્યાન એટલું જ રાખો કે દોડવામાં તમે પહેલા પહોંચો ત્યારે ચમચીમાંનું લીંબુ નીચે પડી ગયું હોય. એટલા બધા દોડવામાં તમે ઝડપ ન કરો કે એટલી બધી એમ કે તમે આંધળા ન થઈ જાઓ દોડતી વખતે, કે લીંબુ તમારું પડી જાય તમને ખબર ન પડે. એ લીંબુનું નામ છે સબંધ, લીંબુનું નામ છે આનંદ, લીંબુનું નામ છે કળા, સંગીત, સાહિત્ય, લીંબુનું નામ છે જીવનની અંદર માણેલી કેટલીક સરસ મજાની ક્ષણો અને એની યાદો. આ બધું જ તમારી ભેગું, આ લીંબુ તમારી ચમચીમાં અકબંધ હશે તો દોડીને પહોંચ્યા પછી તમે એ પોઝિશનનો, એ પૈસાનો, એ પાવરનો વધુ આનંદ માણી શકશો. નહીંતર પૈસા હશે, પોઝિશન હશે, પાવર હશે, પણ પ્લેઝર નહીં મળે. મિત્રો, આવો પ્લેઝર તમને હર હંમેશ મળતો રહે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. જિંદગીમાં આવી પ્રાર્થના કર્યા પછી પણ અપ એન્ડ ડાઉન તો થતા હોય છે, તમને મને બેને ખબર છે, પણ એટલું યાદ રાખજો કે સ્ટ્રેટ લાઇનનો કાર્ડિયોગ્રામ ડેથનો હોય છે અને ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે દેખાતો કાર્ડિયોગ્રામ લાઈફનો હોય છે. ધન્યવાદ. આપણે હમણાં જ વાત કરી, કોઈ ફોર્માલિટીની જરૂર નથી, તો હું ફોર્માલિટી વિના જ આપને આહવાન આપી દઉં, વિજન આપી દઉં પ્રશ્નોત્તરી. આપણે શરૂ કરીએ ત્યાં લગી તો માઇક ને બધું ગોઠવાઈ જશે. જી જિંદગી એક સફર સુહાના, હવે ઈશ્વરના તત્વનું કોઈ મહત્વ નથી. પૂરેપૂરું મેં તમે આમાં ધ્યાનથી આ વ્યાખ્યાનની અંદર જોયું હોય તો ક્યાંક ને ક્યાંક એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે. હું નેચર લવિંગની જ્યારે વાત કરું ત્યારે ઈશ્વર છે એ પોતાએ આ પર્વતો, આ સિતારાઓ, આ નદીઓ, આ બધામાં પ્રગટ શું થતું હોય છે કે ઈશ્વરીય ચૈતન્ય જ પ્રગટ થતું હોય છે. આપણે ઈશ્વરને આપણા જેવો બનાવી દીધો છે. આપણે બે હાથ બે આંખ હોય તો આપણે બે હાથ ને બે આંખ વાળો ઈશ્વર બોલીએ, બરાબર. આપણને ન હોય તો ઘણી વાર આપણે ઉડી ન શકતા હોય તો આપણે ઈશ્વર ઉડતા હોય. એટલે આપણે આપણી રીતે ઈશ્વરનું પ્રતિબિંબ જોઈએ છીએ. મૂળભૂત રીતે હું એમ માનું છું કે ઈશ્વર બધે જ ફેલાયેલો છે. મેં પેલી જાહિદ મસ્જિદમાં બેઠકે શરાબ પીને દેવાની જે વાત કરી એ સંદર્ભે જ કરેલી કે ઈશ્વર બધે જ ફેલાયેલો છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે અમુક પ્રકારના ચોખ્ખા થઈને જઈએ તો એવું નથી, ઘરમાં જેટલા ચોખ્ખા રહેવાની જરૂર છે. આપણે એવું માની લીધું કે મંદિરમાં જ ઈશ્વર છે, મોકો કહાં ઢૂંઢે રે બંને મોં તો તેરે પાસ રે, નાહી મંદિર નાહી મસ્જિદ નાહી કાશી કૈલાસ રે. કબીર એ તો બહુ સરસ વાતો, કબીરને તમે સમજી લો કે નરસિંહને તમે સમજી લો તો ઈશ્વર આખે આખા સમજાય જાય, બરાબર. જ્યાં લગી આત્મા તત્વ ચિંજો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠીની વાત નરસિંહે કરી. અંતે તો હેમનું હેમ હોય, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવા રૂપે અનંત ભાસે. મસ્જિદ ને મુલ્લા બાંગ પુકારે ક્યાં મેરા સાહિબ બહેરાય, ચૂંટી કે પુર મેં નેપુર બાજે મેરા સાહિબ સુનતા. કીડીના પગમાં ઝાંઝર બાંધેલું હોય અને એ સંભળાઈ જાય તો સાહેબ છે. એને પછી બહુ જોરથી નાડાદાડ કરીને જગાડવાની જરૂર નથી, એમને જ જાગેલો છે તમારા માટે, પણ તમારી અંદર જ બેઠેલો છે. સવાલ એ છે કે આપણે ઈશ્વરને રાજી કરવા માટે, ઈશ્વર જાણે કોઈ સરકારી અધિકારી ગાંધીનગરના કોઈ સચિવ હોય ને એવી રીતે આપણે રાજી કરવા માટે પેંડાના બોક્સ લઈને આટા મારતા હોઈએ છીએ, એને રાજી કરવા માટે એમ કે સારી 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 ગિફ્ટ લઈને આટા મારતા હોઈએ છીએ. સિમ્પલ, આ કઈ વાત જ નથી, આપણે જ ઈશ્વર છે. તમે તમારું કામ સરસ રીતે કરો, લહેરથી જીવો. મેં તમને એની કન્ડિશન આપી દીધી કે તમે બધી જ મજા કરો પણ કોઈને છેતરીને નહીં, એક, અને તમારી મજાને કારણે કોઈ બહુ દુઃખી થઈ જાય એવી રીતે. દુનિયામાં બીજા પણ જીવે છે એને મજા કરવી છે, તમને એકલે જ નથી કરવી.
બધાને પોતાની કાર મનફાવે એમ ચલાવવા માંડે છે, કઈ કાર પહોંચે જ નહીં એમ. કોકે ક્યાંક બ્રેક મારવી પડે, કોકે ક્યાંક સાઈડ ઉપર ઉભા રહેવું પડે, કોકે રેડ સિગ્નલ ના આધાર આપવો પડે, કોકે પાર્કિંગ ના સાઈન ના આધાર આપવો પડે, ત્યારે કાર પોતાની મંજિલે પહોંચે. તો આને બાદ કરતા આપણે લાંચ આપવાની જરૂર નથી ઈશ્વરને. રોજ સવારે ઉઠીને આપણો અપરાધ ભાવ છે, આપણો ગિલ્ટી છે કે આપણે રોજ સવારે લાંચ આપવી પડે ઈશ્વરને. ઈશ્વર આપણી ભેગો જ છે, આપણે સરસ કામ કરતા હશું તો એ પેલી પેલી શિલ્પીની મેં વાત કરી એમ એને લેખા જોખા લઈ જ લેતો હશે, આપણે નબળું કામ કરતા હશું તો એને લેખા જોખા દઈ લેતો હશે. હું તમારા પ્રશ્નનો જવાબ પૂરો કરતી વખતે સર હળવી વાત કરું, ગંભીર વાત તમે બહુ કહી દીધી આની શરૂઆતમાં, કે બે વ્યક્તિઓ, એક અમદાવાદનો રિક્ષાવાળો અને એક મહાત્માજી, બંને સ્વર્ગની અંદર ગયા. ચિત્રગુપ્તે ચોપડો જોઈને રિક્ષાવાળાને કહ્યું કે તમારા માટે સ્વર્ગમાં અનામત બેઠક છે, તમે પધારો. મહાત્માજીને કે તમારો હિસાબ બધો ચાલે છે, હજી જોઈએ ક્યાં જવાનું થશે. મહાત્માજી કે આ રિક્ષાવાળો આને તમે સ્વર્ગમાં સીધે સીધો જવા દીધો, અને હું એમ કે 25 વર્ષથી ભગવાનનું નામ લઉં છું અને તમે એમ કે મને એમ કેમ કહો છો કે મારો હિસાબ જોવાનો છે. તો કે જો આ ભાઈ જે રિક્ષા ચલાવતા ને અમદાવાદના ખાડાવાળા ને બધા બધા પતરા નાખેલા રોડ ઉપર, ત્યારે જેટલા લોકો એના પેસેન્જર બેસતા રિક્ષામાં, બધા જ કહેતા કે હે ભગવાન એમ કેમ ઘેર પહોંચાડશે, હે ભગવાન એમ કેમ ઘેર પહોંચાડશે. આ રિક્ષાવાળાના પ્રતાપે 25 વર્ષમાં જેટલા લોકોએ હૃદયથી ભગવાનનું નામ લીધું એટલા તમારા આશ્રમમાં નથી લીધું કોઈ. એટલે મારી વાત આવી છે, થોડી ટ્વિસ્ટેડ છે બસ, બાકી ઈશ્વરનો ઇનકાર છે જ નહીં, ઈશ્વરનો સ્વીકાર છે. પણ જે ઈશ્વરને હું જે રીતે જોઉં છું એ કદાચ બીજા નથી જોતા. એ જી મનનો વિરામ લખ્યું છે જી, એનો સાયકોલોજીકલ કે ફિલોસોફિકલ મિનિંગ સમજાવશો જી. મેં વચ્ચે એક હળવી વાત કરી, આમ ગંભીર વાત હતી પણ હળવાશથી કહી, કે ક્યારેક મોબાઈલનો ઉપવાસ, ક્યારેક કારનો ઉપવાસ, ક્યારેક ઇન્ટરનેટનો ઉપવાસ, એ આ જ સંદર્ભમાં હતી. માણસ જ્યારે દોડવાનું બંધ કરતો હોય ને ત્યારે એનું મન તો દોડતું જ રહેતું હોય છે સતત. એમાં અમારા જેવા લોકો જેને બોલવા લખવાનું કામ સ્વીકારીને બેઠા હોય ને તો વધારે. તમે જોયું હશે કે ખરેખર ઉત્તમ મોરારી બાપુ છે, ઉત્તમ વક્તા છે. ઉત્તમ વક્તા હું એ સંદર્ભે કહું છું કે એકની એક વાત રિપીટ નથી કરી રાખતા. રામકથા કંઈ એટલી રામની જ નથી કરતા, જીવન કથા કરે છે. અને દર 5 વર્ષે તમે કથા સાંભળો તો એમાં નવા નવા કેટલી વસ્તુ બદલાઈ ગયું, આખી કથા નવી થઈ ગઈ. તો આ વ્યક્તિઓ શું કરે, બાપુને તમે મળો તો ખબર પડે કે તમે કથા પૂરી થાય એટલે મૌન લઈ લે. કથામાં જેટલું કહેવાનું હોય કહી દે, પણ કથા પૂરી થાય એટલે મૌન લઈ લે. મોટાભાગે ઓછામાં ઓછું બોલે, સાંભળે બધા. આ મનનો વિરામ થયો. મનનો વિરામ એટલે મોટાભાગે આપણું મન ચારે બાજુ ચંચળ હરણની જેમ ઠેકડા જ મારતું હોય છે, આમ 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 આમ, અને બધું જ પકડી લેવું હોય છે, બધું જ માણી લેવું હોય છે, બધું જ જોઈ જાણી લેવું હોય છે. સંભય તમારે એને મજબૂત રાખવું હોય તો એને તમારે આરામ તો આપવો જ પડશે ને. શરીર સ્ફૂર્તિમાં રાખવું હોય તો થોડીક ઊંઘ લેવી પડે, એને જેવી વાત છે. કોઈ એમ કહે કે મારે તો જિંદગી જીવિત લેવી છે, હું સુઈશ જ નહીં, તો એ જીવિત નહીં શકે, 15-20 દિવસે ગુજરી જશે, ઊંઘશે જ નહીં. તો મનનો વિરામ આ અર્થમાં છે કે આ જિંદગીનો સફર સુહાના બનાવવા માટે ક્યારેક આપણું માઇન્ડ એટલું બધું ઓક્યુપાઈડ, આપણે ટ્રિવિયલ ઇન્ફોર્મેશન જેને કહેવાય નકામી બાબતોમાં રાખતા હોય છે. કોણે શું કર્યું ને ક્યાં ગયું ને કેમ થયું, મેં પેલો ટેલિસ્કોપવાળી વાત કરી, દુનિયા શું કરે છે ને ટેલિસ્કોપ લઈને આપણે જોયા કરીએ છીએ. વિરામ આપો મન, દુનિયા શું કરે છે એની ચિંતા ના કરો. તમારું એ ટેલિસ્કોપ બંધ કરી દેશો આપોઆપ તમે ડિસ્ટર્બ થતા બંધ થઈ જશો. ટેલિસ્કોપ છે માટે ડિસ્ટર્બન્સ. મને ઘણા લોકો આવીને કે આ બધી ચેનલ વાળા તો કેવા સમાચાર બતાવે છે, મતલબ તમે જુઓ છો એટલે બતાવે છે. તમે બંધ કરજો. જે પ્રોગ્રામના ટીઆરપી ડાઉન હોય એ પ્રોગ્રામ ક્યારે ચાલુ રહ્યો એવું તમે જોયું એકેય વખત? આપણે ટીકા કરતી જવી છે ને જોતા જવું છે, ટીકા કરતા કરતા પાછું જોતા તો જવું જ છે કે આ કેટલું બધું નકામું છે, કેટલું બધું ફાલતું છે, એમ કરીને આપણે પછી બેઠા છીએ તો જોઈએ છીએ. આ અર્થમાં હું મનનો વિરામ કરું છું કે તમને એમ લાગતું હોય કે આ ફાલતું વસ્તુ છે તો ધેન સ્ટોપ ઇટ. ખાલી દુનિયાને સારું લગાડવા માટે ફાલતું વસ્તુનું રિપીટેશન કરવાની જરૂર નથી. બહુ તો એમ કહેશે જ દુનિયા કે 20 વર્ષ લગીને તમને ખબર ન પડી, ન પડી વાત, હવે પડી તો શું, 90 વર્ષે ખબર પડી કે આવું ન કરે. 91 વર્ષે મેં શરૂઆત કરી, જે 1 વર્ષ બાકી રહ્યું એમાં શરૂઆત કરી. આ અર્થમાં હું મનનો વિરામ કહું છું. મનનો વિરામ એટલે માત્ર ઇન્દ્રિય નિષેધ અથવા તો કોઈ મેડિટેશનની પ્રોસેસ એમ નહીં. મેડિટેશન હેલ્પ ચોક્કસ કરે તમારા મનને શાંત રાખવાનું, પણ હું એમ માનું છું કે તમે કોઈ પણ કામ હોશપૂર્વક કરતા હોય તમારું એ લાઈવ મેડિટેશન છે. રાહુલ દ્રવિડ ક્રિકેટ રમતો હોય એ મેડિટેશન જ છે રાહુલ દ્રવિડ. એના માટે એને સફેદ રંગના કપડાં પહેરીને ચપાઈ પાથરવાની સવારે જરૂર નથી, કારણ કે જે કોન્સન્ટ્રેશનથી રમતો હોય છે એટલું કોન્સન્ટ્રેશન મેડિટેશન વગર આવે જ નહીં. એ ક્રિકેટનું મેડિટેશન છે.
સ્ટીવ જોબ્સ કદાચ એના કોમ્પ્યુટર ઉપર બેઠો બેઠો નવો સોફ્ટવેર રાઇટ કરતો હોય કે નવી પ્રોડક્ટની ડિઝાઇન કરતો હોય અને 8 કલાકમાં જમવાનું ભૂલી જાય, બાજુમાં પડેલી કોફીનો કપ છે એમાં તર બાજી ગઈ હોય એ લઈ લેવો પડે, એનું મેડિટેશન છે. તો મારી વાત એટલી જ છે કે જીવાતી જિંદગીમાં બધું જ છે જો એને સરખા એપ્રોચથી આપણે જીવીએ. જિંદગીને હડસેલવાના એપ્રોચથી કશું મળતું નથી સિવાય કે સંઘર્ષ, કોન્સ્ટન્ટ ફાઇટ અગેન્સ્ટ ધ નેચર. એના કરતા એને એક્સેપ્ટ કરો તો આપોઆપ એ તમારી સાથે રહેશે. ભસતા કૂતરાની સામે તમે ઠેકડા મારશો કે એને જોઈને ડરશો ને તો કૂતરું વધારે જોરથી ભસશે. ભસતા કૂતરાને તમે એક્સેપ્ટ કરી લેશો ને તમારે ઘેર જતી વખતે અત્યારે પ્રયોગ કરી લેવાની છૂટ, તમારે એનું ભસવાનું એક્સેપ્ટ કરી લેવાનું, એ ભસે છે તમે ચાલો છો રેગમેન્ટ માટે ચૂપ થઈ જશે. આ જિંદગીના દરેક પ્રલોભનોનું આવું છે. જી જી સર, બુદ્ધિ કે મન ને ભૂલી જ જાઓ. કેવળ મન ની વાત તો હમણાં જ આપણે કરી બરાબર. દરેક વસ્તુનું એમ માનું છું કે જીવનમાં કશું ને કશું મહત્મય છે, પણ કરો પગથિયું છે એમ કહ્યું શિખર છે પારખવાનું જજમેન્ટ, વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ એમ કે ઇન્ફોર્મેશન નકામી જ હોય છે એવું નથી હોતું. મને માનીઓ કે સાહેબ એમ કે દર્શકભાઈ એમ કે આ મેડિકલ કોલેજના દરવાજે હું તમારી રાહ જોઉં છું, તો મેડિકલ કોલેજના દરવાજે રાહ જોવે છે, મેડિકલ કોલેજ ક્યાં આવી છે ને એનું નામ શું છે, નરી ઇન્ફોર્મેશન છે, શુદ્ધ માહિતી, પણ એ પહોંચવા માટે કામની માહિતી છે. એ નરી ઇન્ફોર્મેશન મેં લીધી ન હોય ત્યાં લગી પહોંચ્યો ન હોય, એવી સિમ્પલ વાત છે. પણ પછી મેડિકલ કોલેજનું નામ જ યાદ રાખવું ને શું બોલવાનું છે ભૂલી જાઉં તો એ પહોંચવાનો કોઈ મતલબ નથી. કે રોકેટ ઉડતું હોય ને આકાશમાં ત્યારે એને કેટલાક બુસ્ટર આપેલા હોય, બુસ્ટરનો રોલ છે ને આકાશમાં જવા માટે ન હોય, રોકેટને થ્રસ્ટ આપવા માટે, ધક્કો મારવા માટે હોય વાતાવરણની બહાર, પછી બુસ્ટર ખરી પડે. એમ માહિતી છે બુસ્ટર છે, એ સાવ નકામી નથી, પણ એક વખત તમારા ધાપણનું રોકેટ ઉડવા માંડે પછી માહિતી ખરી પડવાની. એટલે એક વાત તો આ છે બરાબર. તર્ક પણ ખોટી વાત છે એવું નથી કહેતું. કેટલાય વિચારો છે તમે તર્ક કરો ત્યારે એમને મળ્યા હોય, પણ પછી માત્ર તર્કના આધારે થવું. પેલું પંડિતજી ઘી લઈને આવ્યા અને એમ કહ્યું કે ભાઈ એમ કે આ પાત્રના આધારે ઘી છે કે ઘીના આધારે પાત્ર છે, તો આનું એમ કે કેમ ઉકેલ લઈ આવો, તો કે આપણે તપેલી ઊંધી કરીએ, તપેલી ઊંધી કરી ઘી ઢોળાઈ ગયું. પછી પંડિતજીએ પાછો નિર્ણય લીધો કે જો અંતે સિદ્ધ થાય છે તાર્કિક કસોટીમાં એવું સિદ્ધ થયું છે કે ઘી પાત્રના આધારે ટકેલું હતું, ગોરાણીએ ઘા કર્યો તપેલીનો છૂટો, કે તમને વિચાર કરવા મોકલા હતા ઘી લેવા મોકલા હતા. તો આ પણ એક મહત્વની વાત છે કે તર્કનું જ્યાં મહત્વ છે ત્યાં છે જ. દુનિયાભરનું ગણિત જેને કારણે આ ડિજિટલ ટેકનોલોજી આપણી સામે આવી ગઈ, લોજિક વગર શક્ય નહોતું, કોમ્પ્યુટરાઇઝેશન કે આ માઇક્રોફોન પણ લોજિક વગર શક્ય નહોતું, પણ દરેક જગ્યાએ એપ્લાય નથી કરવાનું. કેટલીક વાતો એવી છે જે લોજિકથી નહીં મેજિકથી સમજાતી હોય છે. જ્યાં મેજિક આવે છે ત્યાં તમે જે વાત કરી છેલ્લી હૃદયની વિશાળતા, એ મેજિકથી સમજાય એવી વાત છે. હૃદયની વિશાળતા એ તમે ઇકોડોપ્લર ટેસ્ટમાંથી સમજવા જાઓ એ નથી સમજાય એવી વાત નથી. એટલે હું એમ માનું છું કે આ બધાનો એક રોલ છે, સંભારાનો સંભારા જેટલો રોલ છે, ચટણીનો ચટણી જેટલો રોલ છે, અને રોટલીનો રોટલી જેટલો રોલ છે. આપણે સંભારાને રોટલીના રોલમાં મૂકી દઈએ અને રોટલીને ચટણીના રોલમાં મૂકી દઈએ ત્યારથી ગડબડો શરૂ થતી હોય છે. આપને કહા કે એક લીડિંગ એક્ઝામ્પલ લિયા થા કે વો બાયનોક્યુલર લેકર કે દેખ રહી થી કે કોણ ક્યા કર રહે હૈ ડિસ્ટર્બ હો રહે હૈ. જી આપને એક એક્ઝામ્પલ દિયા કે લોગ કમ્પેરિઝન કરતે હૈ. જી નહીં કરના ચાહીએ, ખાના કલર છોડ દેના ચાહીએ, નીબુ ચમ્મચ સે નહીં ગિરના ચાહીએ. જી વન્ડરફુલ થિંગ્સ, એસા હોના ચાહીએ. જી વો ક્યું નહીં પાતા? નહીં વો પાતા હૈ, હમ કરતા હૈ, કરતે નહીં, ક્યોંકિ હમ ઉસકી ચોઇસ નહીં કરતે. મેં આપકો બતાઉં, એક્સક્યુઝ મી, લેટ મી. જી જી કહીં ઇસકા સંબંધ કુછ હદ તક સફળતા સે હૈ? મેં તો એસા નહીં માનતા, ક્યોંકિ મેં એસા સમજતા હું કે એક હદ તક સફળતા જરૂરી હૈ,
बाकी किसी भी तरह की फिलॉसफी को एक्सेप्ट कर पाने के लिए, अदरवाइज वो जीवापन होता है, अदरवाइज वो एक पॉइंट के बाद आकर के आदमी को कहीं ना कहीं, मैं नहीं कह रहा हूँ आदमी को पागल होना चाहिए उसके पीछे, लेकिन कहीं ना कहीं आकर के वो आदमी टूटता है। सही है, लेकिन मैंने तो वो भी कहा कि रेस तभी दौड़े, मैंने इनकार तो नहीं किया कि आपको दौड़ना ही नहीं चाहिए। नींबू जो है वो गिरना नहीं चाहिए, सिर्फ इतनी कंडीशन है, दौड़ना नहीं है, वो कंडीशन नहीं है। दौड़ना तो सबको है, दौड़ना भी है और पैशन के साथ दौड़ना, जीतना भी है। तो मैंने वो भी कहा कि पैशन भी एक विंग है और पेशेंस भी एक विंग है, दोनों का कॉम्बिनेशन होना चाहिए। आप जब काइट उड़ाते हो, पतंग उड़ाते हो, तो आप ऐसा कहिए कि मुझे सिर्फ ढीली देनी है, नहीं चलेगा। सिर्फ टेंशन ही लेना है नहीं चलेगा। सिर्फ पेशन भी नहीं चलेगा, सिर्फ पेशेंस भी नहीं चलेगा। द्रविड़ और सहवाग दोनों चाहिए आपको टीम में। आप अकेले सहवाग की टीम बनाओगे, टीम बिखर जाएगी। तो अकेले द्रविड़ की बनाओगे, वो चेज ही नहीं कर पाएगी। ओके, तो यही मैंने जो बातें की उसमें यही कहा कि यू, अभी साहब को जो मैंने जवाब दिया वो वही दिया कि यू हैव टू कीप द बैलेंस बिटवीन द थिंग्स। लेकिन एक बात से आपके में इत्तफाक वो नहीं रखता कि सफलता ही एक यार्डस्टिक है उसको नापने का। ये हम गुजरातियों को ऐसा लगता होगा या शायद सभी भारतवासियों को लगता होगा, लेकिन ऐसा नहीं है। मैंने दुनिया में काफी सारे ऐसे लोग देखे हैं, मैं दुनिया घुमा हूं, जिनके लिए सफलता यार्डस्टिक नहीं है, प्लेजर यार्डस्टिक है। ग्रैंड कैनियन में मैंने एक 80 साल के बूढ़े आदमी को ट्रेकिंग करते हुए देखा था, जहां पर मैं खुद पैर नहीं रख पा रहा था। एक जवान आदमी वहां, वो किसी को तस्वीर निकालने वाला कोई नहीं था वहां, वो कोई रिकॉर्ड बनाने के लिए नहीं कर रहा था। मैंने उनसे पूछा कि आप क्यों कर रहे हो, कोई गिनीज बुक का मामला है क्या है? उन्होंने कहा कि नहीं, आई एम अ ट्रैकर, आई एम माउंटेनियर, आई एंजॉय द फीलिंग। तो अब रिटायर्ड हो गया हूं, तो यहां पर आता हूं, ट्रैकिंग करता हूं। स्पेशल आदमी था ही नहीं, ये ऑर्डिनरी आदमी था, वो सैंडविच बनाता था। उसका पेशा क्या था? वो रिटायर कहां से हुआ? सैंडविच की एक दुकान थी, उसमें जॉब कर रहा था, सैंडविच बनाता था साथ साथ, रिटायर्ड हो गया। तो ग्रैंड कैनियन में ट्रैकिंग करने चले आए, उसकी कहीं पे तस्वीर, मेरे खुद के पास तस्वीर नहीं है, मेरे पास भी उसकी तस्वीर नहीं है, दिमाग में है, कैमरा में नहीं है। तो ये मैं कहता हूं कि हम लोगों ने कहीं पे, हम लोगों ने मानी, मैं यहां का ही हूं, हम लोगों को ये कहता हूं, तुम लोगों ऐसा नहीं कहता, हम लोगों ने कहीं ना कहीं पूरी जिंदगी की जो यार्डस्टिक है, जो क्राइटेरिया है ऑफ द लाइफ, उसको जोड़ दिया है सक्सेस, और सक्सेस को मनी के साथ, सक्सेस को मनी के साथ फिर जोड़ दिया। अब काफी सारे लोग सक्सेसफुल है, धनपति नहीं है। गालिब ने इतनी सक्सेसफुल शायरियां लिखी, 200 साल तक जिंदा है वो शायरियां, उनको पैसा तो कभी नहीं मिला वो लिखने के लिए। विंसेंट वान गोग सबसे ज्यादा महंगे चित्रकार पृथ्वी के, जिसका एक 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 चित्र सबसे महंगा माना जाता है, पूरी जिंदगी में कभी कुछ नहीं मिला। तो अब आप उनको ऐसा तो नहीं कह सकते कि वो सक्सेसफुल नहीं है। मरने के बाद उनके नाम मुझे लेना पड़ता है आज इस ऑडिटोरियम में, वो जिंदा भी नहीं है, कुछ अवार्ड नहीं देने वाले मुझे, तो भी तो सक्सेसफुल तो रहे लेकिन पैसे पात्र नहीं है कुछ ऐसे। मैं ऐसा भी नहीं कहता कि पैसा कोई गंदी चीज है। भारत को अगर आप सही मानों में समझ ले, इंटरप्रेटर्स को छोड़ दीजिए, मैं रियल इंडिया की बात, मैंने कहा ना सत्यम शिवम सुंदरम, ये इंटरप्रेटर्स के वर्ड नहीं है, रियल वर्ड है। तो भारत में दिवाली के त्यौहार को आप ले लीजिए, वाक बारस मानी सरस्वती की पूजा, वाक बारस नहीं है, वाक बारस सरस्वती की पूजा मानी कला, संगीत, साहित्य, विद्या, पहला स्टेप, फर्स्ट स्टेप ऑफ लाइफ। सेकंड धनतेरस, इट इज नॉट द वर्शिप ऑफ द मनी, धनवंतरी मीन्स हेल्थ, फिटनेस, बॉडी। आप सब कुछ का कला ही कला करेंगे और आपकी सेहत का ख्याल नहीं रखेंगे, नहीं चलेगा। तो धनतेरस, धनवंतरी, हेल्थ, बॉडी। काली चौदस, काली का मानी पावर, ताकत, शक्ति, काली का वो पूरा स्वरूप ही पावर हो। आपको विद्वान होना पड़ेगा, कला, संगीत, साहित्य, रसिक होना पड़ेगा, आपको अपना आरोग्य को संभालना पड़ेगा, आपको जो पावर है वो भी रखना पड़ेगा, वो भी चाहिए आपको, वो जिसको लीडरशिप या पर्सनालिटी बोलते हैं वो भी आपको करनी पड़ेगी। फिर लक्ष्मी पूजन, दिवाली, तो वेल्थ भी चाहिए, जिसको धन कहते हैं वो वेल्थ भी चाहिए। और ये सब चीजें अगर मिल जाती है तभी आपका त्यौहार नूतन वर्ष का जीवन हो जाता है। सिंपल सी बात है, सालों से चली आ रही है लेकिन लोगों को पता नहीं। तो जो बात है वो बैलेंस, ऐसा नहीं है कि पैसा कोई गलत चीज है, खराब चीज है, गंदी चीज है, नहीं नहीं बिल्कुल नहीं, बड़ी अच्छी चीज है। मैं कहता ये हूं कि सिर्फ पैसे से नापना,
मैंने ऐसे लोग देखे, ऐसे लोग मैंने नहीं देखे, ऐसे भी दुनिया में हुए जिन्होंने कभी वो परवाह ही नहीं की और फिर भी दुनिया को बहुत कुछ दिया। उन्होंने वो परवाह नहीं की कि कोई आके मुझे कोई डायमंड दे दे, कोई सुवर्ण मुद्राएं दे दे और फिर मैं अपनी फिलोसॉफी करूंगा। जो आपकी वो एक बात से मैं इत्तेफाक नहीं रखता कि कुछ सफलता मिलने के बाद ही फिलोसॉफियां याद आती, ऐसा नहीं। मैंने आपको नाम भी गिना दिए कुछ गिने चुने लोगों के जिनको सफलता नहीं मिली लेकिन फिलोसॉफी फिर भी आई। तो ये एक बात है, लेकिन आपने अच्छा क्वेश्चन उठाया इसलिए तो ये सब बात में कह सका। सो ऐसा नहीं है कि आप ऐसे ही क्वेश्चन पूछोगे जो एग्री हो जाओ, आप डिसएग्री होकर भी क्वेश्चन पूछ सकते हैं। डॉक्टर राजेश पटेल जी, एक विश्वास साहिब लोग एक बच्चे आवाज आवे लोग पछि इज एम्यूज पर ओके इज फाइन ओके। डॉक्टर राजेश पटेल, મારે ખાસ આપના વક્તવ્યમાં જે આપે કહ્યું કે કમ્પેરિઝન ના હોવી જોઈએ, કમ્પેરિઝન માણસ કરે છે એટલે દુઃખી થાય છે, પણ હું એવું માનું છું કે જો કમ્પેરિઝન નહીં હોય તો કોમ્પિટિટિવનેસ પણ નહીં હોય। કોમ્પિટિશન અને કમ્પેરિઝન સાવ અલગ બાબત છે, સાવ અલગ છે, પણ જો કમ્પેરિઝન નહીં હોય તો કોમ્પિટિશન પણ નહીં હોય, પહેલો નંબર થવાની કે બીજો નંબર થવાની રેસ પણ નહીં હોય, એ કમ્પેરિઝન છે એના એના નો આઈ ડોન્ટ થિંક સો। એટલા માટે એનો કમ્પેરિઝનમાં બીજાઓ શું કરે છે એમાં આપણો ફોકસ હોય છે, કોમ્પિટિશનમાં આપણે શું કરી શકીએ છીએ એના ઉપર ફોકસ આવી જાય છે। ધેર ઇઝ અ ફાઇન લાઇન બિટવીન ધ ટુ વર્ડ્સ। કમ્પેરિઝન મીન્સ વોટ અધર્સ આર ડુઇંગ ધેટ વી આર કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વિંગ એન્ડ ધેટ અફેક્ટ્સ અવર પરફોર્મન્સ ધેન। કોમ્પિટિશન મીન્સ what we have to do, we have to improve, what we have to expand our horizons, we have to go beyond our limits, that is what competition is all about। So in competition when you are looking towards the others the perspective is different, and when in comparison you are looking towards the others the perspective is different। So this perspective, in context of this perspective I am talking, that comparison means you are putting someone else achievement or traits or personality ahead of you, that is what comparison, and you are constantly comparing your own self within that. You can compete with your own self. Likewise, suppose on coming Valentine's Day, if I have to write one article, I will think that okay, I have wrote 15 articles on Valentine's Day up till now, what new or what better I can do, rather than observing that what Mr. X is doing on Valentine's Day, what he is writing on Valentine's Day, let's copy him. શાંતિ માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે જેમ કહ્યું બારમાં કે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, પીસ ઇઝ ઇનબિલ્ટ સોફ્ટવેર, તમારા મનની અંદર જ છે, ત્યાં તમારે કોઈ સાંભળવાની જરૂર નથી, કોઈને માનવાની જરૂર નથી, કોઈને વાંચવાની જરૂર નથી, જો તમે આ વસ્તુ એક્સેપ્ટ કરી શકો અને માની શકો તો એ વિશે તમારું શું કહેવું છે? ના, એ વાત પણ મારો એટલો મતભેદ છે, જેમ સાહિત્ય સાથે મેં વાત કરીને એમ કહ્યું કે સફળતા જ એકમાત્ર ક્રાઇટેરિયા છે એવું નથી, એમ દરેક માણસ માત્ર શાંતિનો જ ક્રાઇટેરિયા રાખે તો બોર થઈ જાય। આ તો શાંતિ નથી ને એટલે આપણને બહુ આનંદ થાય છે, બાકી હું તમને ગેરંટી આપું કે તમે એમ કહો કે તમે સંપૂર્ણ શાંત થઈ જાઓ તમે કંટાળી જાઓ, સંપૂર્ણ શાંતિ પણ કંટાળાજનક છે। એટલે બહુ શાંત થઈ ગયેલા ગૌતમ બુદ્ધ પહેલા બ્રાહ્મણ નિષ્ક્રમણ કરી નગરમાંથી બહાર નીકળી જાય, પછી નગરે નગરે ફરવા નીકળે લોકોનો ઉપદેશ દેવા માટે। જો શાંતિ એટલી બધી એને આનંદ આપતી હોત તો એ પીપળાના વૃક્ષ નીચે ઉભા જ ન થતા હોત, તો ઉભા છે ને બારે નીકળવાનું, શિષ્ય બનાવ્યા, મઠે બનાવ્યા, વિહારે બનાવ્યા। એટલે દરેક સેનેકા નામના ગ્રીક ફિલસૂફ એક સરસરા 2000 વર્ષ પહેલા કહે છે, ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર, દ્રશ્યનું બદલાવવું એ આનંદ છે। તમે બહુ ધૂમધડાકા વાળા મ્યુઝિક સાંભળતા હો એટલે તમને એમ થાય બહુ યાર આપણે બહુ ડ્રમ બીટ સાંભળી લીધી, હવે કઈક સુધીંગ વાંસળી સાંભળવી છે, પછી સુધીંગ વાંસળી બહુ સાંભળવા લાગો તમને એમ થાય કે યાર વાંસળી તો બહુ હવે કાનમાં ડાયાબિટીસ થઈ જશે, હવે એમ કે વાંસળી બંધ કરો ને કઈ કામ કઈ કઈ બીજું રંગીન ભાંગડા ભાંગડા ચાલુ કરો। આપણે જમતી વખતે આ જ કરતા હોઈએ છીએ ને, આપણને બહુ જ ગમતું શાક પણ આપણે એક મહિના લગી નથી ખાઈ શકતા। એટલે શાંતિ પણ અલ્ટિમેટ જે વાત છે પીસની, એ દરેક લોકોની દોડ એટલે જ હોય છે કે બહુ ઓછા લોકો મળતી હોય છે, મળી ગયા પછી લોકો પાસે એનાથી બોર થઈને સમાજ વચ્ચે આવી જતા હોય છે। જે સાહેબ આઈ થિંક બે વખત ઉભા થયા એટલે એમનો મેં પહેલા માર્ગ લેવું જોઈએ। શૈલેષભાઈ પટેલ કોર્પોરેટર જી, મિશ્રજી આપકા તો
वो फिर वो क्वेश्चन आंसर डिबेट में परिवर्तित हो जाएगा, मुझे तो कोई प्रॉब्लम नहीं है। दैट इज डिफरेंट, आई एम नॉट आस्किंग द सेम क्वेश्चन जी। आपने जो लेक्चर दिया सर, एटीट्यूड इज वेल, एटीट्यूड दृष्टिकोण बहुत महत्वपूर्ण है। हां ये सही है, पर्सपेक्टिव जो मैंने कहा। मैं ये पूछना चाहता हूं क्या इसमें संस्कार का कोई रोल है? अगर है नहीं, संस्कार हम किसे कहेंगे? हर किसी आदमी के, मैं आपको बता दूं, मैं इसलिए आपको, क्योंकि सबका सारे क्वेश्चन लेने हैं तो फिर मैं आपकी जिस्ट पकड़ लेता हूं आपके क्वेश्चन की। अगर आपने पूछ लिया कि संस्कार का कोई रोल है, तो मैं आपको बता दूं कि संस्कार की व्याख्याएं दो तरह की होती है, मानसिक और भौतिक। सपोज बंगाल में रहने वाले कोई आदमी के लिए मच्छी खाना संस्कार का भाग है, गुजरात में रहने वाले आदमी के लिए नहीं है। तो आप ऐसे कहोगे कि बंगाल वाला कोई आदमी इंसान ही नहीं है और गुजरात वाला इंसान, और वैसे वर्षा बंगाल वाला अगर ऐसा कहेगा कि तो दाल भात वाले गुजराती है, उन्होंने कभी मच्छी चखी नहीं, वो क्या करेंगे? दोनों ही गलत इसलिए कि अपने आदतों को वो संस्कार मानते हैं, हैबिट्स जो है उनकी, खाने पीने की, जीने की, कपड़े पहनने की, बाहर निकलने की, बात करने की, उनको वो तहजीब मानते हैं। दीज आर हैबिट्स, नॉट तहजीब। जो संस्कार जिसको हम कहते हैं उसको वन लाइन में, मेरे एक मित्र है सौम्य जोशी, बड़े अच्छे नाट्य कलाकार है, बड़े अच्छे कवि है, गुजराती भाषा के बहुत बहुत बड़ा नाम। सौम्य जोशी ने एक नाटक लिखा है, हमें बता साथे तो दुनिया नहीं है माथे। उन्होंने एक लिटी में संस्कार की व्याख्या की थी जो मुझे बड़ी पसंद आई, तो मेरी नहीं है उनकी है, लेकिन मुझे पसंद बड़ी इतनी आई कि मैंने वो संभाल के रखी हुई है मेरे जहन में। उन्होंने लिखा था कि इस दुनिया में हमारे अलावा भी और कोई जीने वाले लोग है, ऐसा सोच के जीना यानी संस्कार। फिर मैं कहीं पे वो कचरा डालूंगा तो मुझे याद आएगा कि किसी के पैर में आएगा, कहीं पे मैं गाड़ी रॉन्ग साइड में पार्क करूंगा मुझे याद आएगा कि किसी को अपनी गाड़ी निकालने में तकलीफ होगी, अपने आप अब कल्चर्ड हो जाएगी, सिविलाइज हो जाएगी। क्योंकि त्रण वक्त में जुड़ू के पूछवा बट उभा था, मैं भी तो उल्लाज मुझे मारू ध्यान ना थी अपनी वारा नहीं राज होता था सर जी। તમે કહ્યું કે આપણે કઈ ખુશી મેળવીએ તો આની બીજો અને કોઈ તકલીફ ના થવી જોઈએ જી, પણ ઘણીવાર અને કોઈ પતંગ કાપવાની એક વાત કરી જી, પણ પાટણ ની અંદર તો પતંગ કાપવાળા બહુ છે, તમારો પતંગ ચડવા જ દે નહીં, શું છે એ એક ખુશી ના, પાટણ માં નહીં આખા ગુજરાત માં તો એવું જ કહી દીધું, તો ચાર પાંચ તો એવા છે ને કે તમારો પતંગ ચડવા જ ના દે, તમે રહેવા ને તો છોડી જતા રહેશો સંગીતભાઈ, તમે સાચી જગ્યાએ છો, એટલે હવે પતંગ નહીં કપાય, બસ આમાં આમાં એવું છે કે હું એનો એનો તમને ઉકેલ આપું, એક કોડ બોલો શું છે જી, કે ખુશી એટલે માન લો મેં કોઈ મોટું મકાન ખરીદ્યું તો મારે ખુશ થવા માટે ખરીદ્યું છે જી, પણ ઘણા લોકોને એવું હોય કે આને તો એને પૈસા વાઈ નથી, ઇન્કમ ટેક્સ માં અરજી કરે ને આ કરે, એટલે એનાથી આપણે બેસી રહેવું કે એની સામે પ્રતિકાર કરવો? મહાત્મા ગાંધીજી તેને સહન કરી લેવું જોઈએ તો આપણી જિંદગી એક સુવાના સફરે સુવાના બને, કેનો પ્રતિકાર કરવો જોઈએ? એ દરેક વસ્તુની એક લિમિટ હોય ત્યાં સુધી સહન કરી શકાય, બરાબર? ગાંધીજીએ બાઇબલમાંથી વાત કહેલી કે કોઈ તમારા એક જમણા ગાલ ઉપર તમાચો મૂકા મારે તો ડાબો ગાલ ધરવો, એનો બહુ જાણીતો એક ટૂચકો છે કે એક પાદરીને આવીને એક વ્યક્તિ એમ કે જમણા ગાલ ઉપર જોરથી તમાચો પાડ્યો, પાદરીએ ડાબો ગાલ લઈ લીધો, ડાબા ગાલ ઉપર પડ્યા પાછો એટલો ફેરવીને તમાચો પાડ્યો, એટલે પાદરીએ લાકડી લીધી ને ધોઈ નાખ્યો ધ્યાન દે, એટલે કે બાઇબલમાં લખ્યું છે, તમે ફાધર તમે વાંચતા નથી બાઇબલ, એટલે એ કે બાઇબલમાં એવું લખ્યું છે જમણા ગાલ ઉપર મારે ડાબો ગાલ ધરવો, ડાબા ગાલ ઉપર મારે પછી શું કરવું એ નથી લખ્યું, એટલે મેં નક્કી કર્યું, બરોબર? એટલે ગાંધીજી ખુદ આપણે છે ને ગાંધીજીને ટુકડાઓમાં બિટ્સ એન્ડ પીસીસ વાંચ્યા કે સંજ્યા છે, ગાંધીજીએ ઘણા ફેરફારો કરી નાખ્યા હતા ઘણી વાર કીધા પછી પાછા, ગાંધીજી ખુદને જયારે એમ લાગ્યું જે પતંગ કાપવા જેવો હોય એમના દ્રષ્ટિએ, હું એમ નથી કહેતો કે એ સાચો ખોટો, પણ હું તો પોલિટિક્સના એંગલથી વાત કરું છું, એ પોલિટિક્સમાં એક્ટિવ હતા, એમને લાગ્યું કે ભાઈ સુભાષચંદ્ર બોઝ અને પટ્ટાભાઈ સીતારામૈયામાં સુભાષચંદ્ર બોઝ કરતા સીતારામૈયાને કોંગ્રેસ પ્રમુખ બનવા દેવા જોઈએ, એમને બનાવી દીધા। કોઈ પણ લીડર છે, કોઈ પણ લીડર, એમાં કૃષ્ણ પણ આવે ને ગાંધી પણ આવે, કોઈ પણ એ જે રીતે દુનિયાના નામની હોય, બરાબર, એ ક્યારેય પોલિટિક્સની અંદર પડ્યો હોય તો એની પાવર ગેમ્સ રમ્યા વિના આગળ ન વધી શકે, પણ તમારા લાર્જર ગોલ શું છે જોવું પડે। કૃષ્ણે કેટલીક રમતો તો કરી જ છે આખા મહાભારતમાં, પણ ફોર લાર્જર પર્સપેક્ટિવ કરી છે। દ્વારકામાં એક પોતે સોનાનો બુગટ લઈ જાય હસ્તિનાપુરમાંથી યુદ્ધ જીતીને એવોર્ડ તરીકે, એટલા માટે નથી કર્યું, સમગ્ર સમાજને કશુંક નવું અથવા તો કંઈક નવું પ્રાપ્ત થાય છે એના માટે કરી છે। આ બહુ મહત્વનો એંગલ છે। કોઈ પણ આપ જે ક્ષેત્રની વાત કરો છો એ ક્ષેત્રના આધારે કહું છું કે સરદાર પટેલથી શરૂ કરી અને કૃષ્ણ સુધીના ઘણા લોકોએ પહેલી નજરે એમ લાગે કે પોલિટિક્સમાં ઘણી બધી કેટલીક આડીઅવળી રમતો કરી છે, પણ એમને એટલા માટે પૂજવામાં આવે છે, વખોડવામાં નથી આવતા એમની રમતો છતાં,
કે એમની રમતો વ્યક્તિગત હિત માટે નહોતી, અંગત લાભ માટે નહોતી, સમાજના હિત માટે, સમાજના લાભ માટે. એ જ વાત અંગત લાભમાં પરિવર્તિત થવા લાગે તો પ્રજા પછી એટલી મૂર્ખી નથી હોતી, મૂડી જાગે છે, જાગતી તો હોય છે પણ મૂડી જાગે છે. એટલે એ એક વાત છે. બીજી એક વાત એ કરી કે ભાઈ ખુશી આપણે કારણે કોઈ પેલું ન થાય. હવે એ મેં કહ્યું એમ કે આપણે જ એ સેલ્ફ ચેક રાખવાનો છે, ચેક કોઈ દુનિયા નહીં રાખી શકે. સતત 24 કલાક કોણ આપણે ભેગું જીવવાનું, આપણે જ ચેક રાખવાનો છે. તમે મોટું મકાન નહીં, બહુ મોટું મકાન લ્યો બરાબર, પણ એ મોટું મકાનને કારણે કોઈનું મકાન છીનવાઈ જતું હશે તો વધારે આકરો થઈને તમારી સામે ફરિયાદ કરશે. બાકી ખાલી તમારા મકાન સામે જોઈને કીધા રાખશે કે ભાઈ આ જો ખાવ ખોટું ખોટું મકાન છે. જે તીવ્રતા છે ને એ પીડા, એ હંમેશા કોઈનું છીનવાઈ જાય એમાંથી આવે. છીનવાઈ ન જાય તો એટલી તીવ્રતા ના આવે, ખાલી કોમેન્ટ જ આવે. તો કોઈ પણની ટીકા છે એમનો અભિપ્રાય છે, આપણે ભેગું ન રાખવું. તમે પોલિટિક્સમાં છો એટલે સમાપનમાં તમને સરસ વાત કરું, તમને કામ લાગશે આજીવન. અને કપાતા પતંગો વચ્ચે તો બહુ કામ લાગશે. અલબત્ત એની ટીપે તમને આપી દઉં કે જ્યાં બહુ પતંગ કપાતા હોય ત્યાં થોડાક વધારાના પતંગ અને મજબૂત ફિરકી માંજાવાળી ભેગી રાખે બરાબર. એટલે એવા બહુ મૂંઝાવું નહીં, પણ હું જે ટીપ આપું છું એ જુદી છે, તમને ખરેખર કામ લાગેલી છે. બંનેનો કિસ્સો છે. માધવભાઈ દેસાઈ ગાંધીજીના સચિવ, જાહેર જીવનમાં તો ગાંધીજી હતા જ, એટલે તમને કામ લાગે એવો જ કિસ્સો છે એ રીતે. પછી ગાળો લખેલો 8 પાનાનો કાગળ, આવ્યો ગાળો લખેલો, આ ગાળો જ લખેલી મારે. ગાંધીજીનો તો નિયમ બધું વાંચે, પાછું વાંચી લીધું બધું વાંચીને પછી માધવભાઈને ટાંચણી ભરાવેલી હતી પત્રમાં, ત્યારે તો સ્ટેપલર હતા નહીં. ટાંચણી કાઢીને એમ કીધું કે આખા પત્રમાં બીજી વાર ઉપયોગ આવી શકે એવી આ એક વસ્તુ છે, એ સાચું રાખ. આ એટીટ્યુડથી જ લોકોના કામ થઈ શકે, નહીતર થાય જ નહીં. બહુ ઓનેસ્ટલી કહું, નહીતર તો બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકના દર્દી થઈ જાય આપણે. એટલે મેં આમાં ઉલ્લેખ પણ કરી દીધો હતો મારા લેક્ચરમાં. સાહેબે પણ એ મતલબ નો પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે, એને મેં એ જ રિપીટ કરીને યાદ કરાવ્યું કે પેશન્સ અને પેશન આપણે વાત કરીએ, મહત્વાકાંક્ષા અને વિરામ બંનેનો રોલ છે. કોઈ એમ કહેતું હોય કે માત્ર પેશન્સથી જ જીવી શકાય તો ખોટો છે, કોઈ એમ કહેતું હોય કે માત્ર પેશન્સથી જ જીવી શકાય તો પણ ખોટું છે. બંને પોતપોતાની રીતે અધૂરા છે, ખંડ દર્શન કરે છે. અખિલેયનું 360 ડિગ્રી વિઝન એવું કહે છે કે કયા સમયે શું એ મહત્વનું છે. જે સ્વેટર શિયાળામાં તમને ખૂબ હૂંફ આપે, તમે એના વગર બહાર ન નીકળી શકો, એ જ સ્વેટર ઉનાળામાં તમારા માટે કાળઝાળ શત્રુ બની જાય. નીકળતું ન હોય ચીરી નાખવું પડે કાતર રહીને, પણ એ પહેરીને તમે સૂઈ ન શકો. જે રેઇનકોટ ચોમાસા માટે તમારી એકદમ ઉપયોગી બાબત છે, એ જ રેઇનકોટ ઉનાળામાં તમને બફારો કરાવી. તો મુદ્દો એ છે, જે મનમનનું બદન તમને ઉનાળાની અંદર એકદમ રિલેક્સ કરી દે, એ જ તમે શિયાળામાં ફેરો તો તમે ન્યુમોનિયા દર્દી થઈ જાય. વસ્તુઓ તો એ જ રહેશે, પણ સમય મુજબ એનો ઉપયોગ આપણે જેમ ભૌતિક વસ્તુઓમાં બદલાવીએ છીએ, માનસિક વસ્તુઓમાં પણ બદલાવવાનો. હું તો ત્યાં લગી કહેતો હોઉં છું કે ક્રોધનો પણ એક રોલ છે, લાગણી તો એક પણ નકામી નથી. ક્રોધનો પણ એક રોલ છે, જેને પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે. ક્યાંક તમારો આક્રોશ જાગે તો કેટલીક વસ્તુ બદલાય, નહીતર ક્યારે બદલાય જ નહીં, 100 વર્ષ લાગે બરાબર. પણ પછી એનો એક રોલ હોય, પછી એ આક્રોશ જ તમે જગાડ્યા કરો. અન્ના હજારે પહેલી વખત જયારે આક્રોશ જગાડ્યો ત્યારે આખો દેશ સાથે આવી ગયો. પછી અન્ના હજારે રોજ આક્રોશ જગાડવાની કોશિશ કરવા લાગ્યા, દેશ થાકી ગયો. એટલા સ્માર્ટ નથી કે એ સમજી શકે આખી વાતને, કે આ રોજ ન હોય. આ તમે એકવાર બતાવ્યું એ ખરેખર તો મજબૂત ઇફેક્ટ આવી હતી. જો એમણે જો આ પુનરાવર્તન કરવાની કોશિશો ન કરી હોત ને વારંવાર, તો ઇફેક્ટ ચાલુ રહી હોત. હવે લોકોને ખબર પડી કે કાતાનમાં તેલ નથી. એટલે બંનેનો, બધી જ લાગણીઓનો કંઈક કંઈક રોલ છે. પણ મેં કહ્યું એમ આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ એ રીતે કરવાનો, જજમેન્ટ લેવામાં, સ્વેટર ક્યારે પહેરવાનું, રેઇનકોટ ક્યારે પહેરવાનો, મનમલ ક્યારે પહેરવાનું. સર, અમારા સહકર્મી કમલેશભાઈ પ્રશ્ન તમને પૂછવા માંગે. જી અજયભાઈ, એક પ્રશ્ન. જી હું માંગતો હતો આજે. જી સર, કેટલા દિવસથી તમારે જ્યારે કોલમ સ્પેક્ટ્રોમીટર જ્યારે વાંચતો હોઉં તો એમાં એક કોલમ વિશે, બોલિવૂડ વિશે આવેલો, કે ડર્ટી પિક્ચરની અંદર વિદ્યા બાલનને વારંવાર જેટલા પારિતોષિક અત્યાર સુધીમાં ટીવી પર આવે એમાં ડર્ટી પિક્ચરને જ્યારે વધારે વધારે પરફોર્મ કરવામાં આવે અને અગ્રેસર ગણવામાં આવ્યું. જી તો આની પાછળ આ ભારતીય સંસ્કૃતિની
કઈ બાબત છુપાયેલી છે? પાટણ ની રાણકી વાવ માં શિલ્પો જોયા હોય, ડર્ટી પિક્ચર કરતા વધારે ખુલ્લા છે. મરજાદી ચોખડિયા અને એવા લોકોની સંસ્કૃતિ જે લોકો ઝાડ ઉપર પેદા થતા હશે. બહુ ઓનેસ્ટ છું આ વાત, બહુ નિખાલસ છું. ભારતનો સુવર્ણ યુગ ત્યારે જ હતો કે ભારતની અંદર સુંદરતાનું બહુ મહત્વ હતું. આપણે એવું માનીએ છીએ કે ભજન નું બહુ મહત્વ હતું ત્યારે, સુવર્ણ યુગ હતો તો 50 વર્ષમાં થઈ ગયો હોત. 50 વર્ષમાં આપણે બહુ ભજન ગાઈ લીધા. સૌંદર્યનું મહત્વ હતું ત્યારે ભારતનો સુવર્ણ યુગ હતો. તમારે કોઈ પણ ગ્રંથ ઉપાડીને જોઈ લેવાની છૂટ. આપણે સંસ્કૃત ગ્રંથો વાંચતા જ નથી, ખાલી એના વખાણ જ કરીએ છીએ. નથી કાલિદાસને વાંચ્યા, નથી વેદવ્યાસને વાંચ્યા, નથી ભાગવત પૂરું વાંચ્યું. ભાગવતના કેટલાક વર્ણ ડર્ટી પિક્ચર તો તમારે 52 કટ સાથે બતાવી તો શકાય ને ટીવી ઉપર. ભાગવત તમે આખે આખું જો વર્લ્ડ ટુ વર્લ્ડ તમે જો શૂટ કરો તો બતાવી જ ન શકો. હું તમને ચેલેન્જ આપું, ભારતમાં નહીં અમેરિકામાં બતાવી શકો. વર્લ્ડ ટુ વર્લ્ડ શૂટ કરવાનું અમારી શરત. નૈતિકભાઈ પટેલ, નૈતિક પટેલ. અને પરફોર્મર મળ્યા છે, નેશનલ એવોર્ડ મળ્યો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે એઝ અ પરફોર્મર એને જે રોલ કર્યો છે એના આધારે મળ્યા છે. કોઈ પણ આર્ટિસ્ટ માટે જે કેરેક્ટર ભજવવું એ એક મોટી ચેલેન્જ હોય. ડાર્ક નાઇટ માટે જોકર જેવા વિલનનો રોલ હિટ લેજર એટલી નિષ્ઠાથી ભજવો કે આપઘાત કરે. સરેન્ડર્ડ હિઝ લાઈફ, એ ભારતનો નીકળી શકો કેરેક્ટરમાંથી. એટલે એ સેન્સમાં એ જે એવોર્ડની વાત હતી. પણ આ વાતમાં હું નિખાલસ છું, ભારતીય સંસ્કૃતિ છે એ કોઈ ઠાકણું નથી દબાણું બંધ કરેલું કે ક્યારે ખુલે જ નહીં. આપણે એ બાબતમાં નિખાલસ થવાની જરૂર છે. આ બીજો સવાલ આવે પહેલાં આટલું સાહેબે પૂછ્યું, સારું કર્યું, મને મોકો મળ્યો વાત કહેવાનો. બરાબર, આપણે જિંદગીના સફરને સુહાના બનાવવાની વાતો કરીએ છીએ પણ પછી બધા જ પ્રકારની મોકળાશને બંધ રાખીએ તો એમ જિંદગી સફર સુહાના ના થાય. અને મેં ઓલરેડી કેમેરૂન જેવા કેટલાય ઉદાહરણ તમને આપ્યા કે એમ બધું હોત, માઇક્રોફોનથી શરૂ કરીને મોબાઈલ ફોન સુધીની બધી જ શોધખોળો છે જાપાનમાંથી આવી છે, કેટલીક કોરિયામાંથી આવી છે, કેટલીક ફિનલેન્ડથી આવી છે, કેટલીક આયર્લેન્ડથી આવી છે, જર્મનીમાંથી આવી છે, અમેરિકામાંથી આવી છે, યુરોપના કેટલાય દેશોમાંથી આવી છે. આ બટન પણ ત્યાંથી આવ્યું છે. આ વિસ્ફોટ પણ આવી છે કોર્ડ્સથી ચાલતી, અને બોર્ડ પોઇન્ટમેન્ટ પણ આવી છે. એટલે એવું નથી કે આગળ બાજુ કોઈ કપડા વગર ફરતા હોય તમારા કોન્સન્ટ્રેશન રહે નહીં. અહીંથી કેમ નથી આવી આટલા બધા કોન્સન્ટ્રેટેડ કપડાવાળા લોકો છે? મને જવાબ આપો. પણ જવાબ નથી. આ આપણો એક ભ્રમ છે જેને આપણે પાળીને રાખ્યો છે સતતપણે. બરાબર, કોઈ પણ પ્રકારની કળા જે તે સમયે જે જમાનામાં જ્યારે પિક્ચર શૂટ નહોતા થતા ત્યારે શિલ્પ દ્વારા, ચિત્રો દ્વારા અને શબ્દો દ્વારા લોકો પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરતા. ત્યારે ભારતમાં આ બધી લાગણી અભિવ્યક્ત થયેલી જ છે જેને આજે આપણે યુરોપિયન કે વેસ્ટર્ન કહીએ છીએ. બરાબર, પાછળથી એક એવો યુગ આવ્યો કે જેમાં બધા એવું જ સ્વીકારી લીધું કે ભારતના દરેક નાગરિકે સાધુની જીવન જીવવું જોઈએ, જેને શ્રમણ સંસ્કૃતિ કહેવામાં બુદ્ધ અને મહાવીરનો ખૂબ પ્રભાવ હોય અને એને કારણે આવ્યું. એટલે એમાંથી આ બધી વસ્તુઓ ધીરે ધીરે આવી કે બધાએ આ નિયમ, આ મર્યાદા, આ નીતિ નિયમ એનું પાલન કરવું. પણ ખરેખર જે તમે ઋષિકાળની સંસ્કૃતિ કહો તો વાત્સ્યાયનનું કામસૂત્ર એક ઋષિ તરીકે વાત્સ્યાયન ગણાતા જ ન હોય. આ તો ઋષિ કરાય છે, આપણે ત્યાં ઋષિ છે. કામદેવ કોનો પુત્ર છે? લક્ષ્મી અને વિષ્ણુનો. અને 5 માળનું વરદાન એને કોણ આપ્યું છે? શિવે. એટલે હું કહું છું આ વાત મેં લંબાવી એટલે કોઈ એનું કોઈ અધૂરી વાતથી ગેરસમજણ ન કરે, એટલા માટે મેં લંબાવી કે ઇન્ડિયન કલ્ચર એટલે આપણે એમ માનીએ કે સાધુ કલ્ચર. એવું સાધુ હોય આપણને કહ્યું છે પણ ખરેખર એવું છે ને. હું 23 વર્ષનો બુક વાંચવાનો શોખીન વિદ્યાર્થી છું ને, લાઈફ ટાઈમ વિદ્યાર્થી રહીશ. બીંગ અ પાર્ટ ઓફ જિંદગી એક સફર ઇઝ વન જી. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બુક્સ ઇન લાઈફ? ઇટ ધ ઇનિશિયલ સ્ટેજ ફોર મી. This true. The most important for living a happy and successful life. This true. But now, a happy I can guarantee you. Successful depend on others. આ લાઈફ ની રિયાલિટી છે. તમને કહો, હું તમને એમ કહી શકું કે તમે હેપી રહેશો બુક વાંચીને. પછી તમે એમ કહો કે સક્સેસફુલ એટલે કાલે ઉઠીને કોઈ તમને ટીકા કરી જાય, તમને એમ થશે કે હા આપણે આટલી સક્સેસ તો મળી જ નહીં. હેપીનેસ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, સક્સેસ ઇઝ અ ઓપિનિયન ઓફ અધર્સ. આ એક વ્યાખ્યા છે એટલે તમને કહું છું. ઓકે, તમારો મૂળ પ્રશ્ન છે કે પુસ્તક તમારી ઉંમરે તમને શું આપી શકે. સૌથી મહત્વની વાત પુસ્તક જે આપી શકે એ પાવર ઓફ ઇમેજિનેશન. કારણ કે બાકીના બધા જ મીડિયા મને સિનેમા ખૂબ ગમતું હોવા છતાં રેડીમેડ વિઝ્યુલાઇઝેશનના છે.
તમે એ જ કૃષ્ણ જોવો છો જે બી આર ચોપડા બનાવે છે. પણ તમે મહાભારતમાં કૃષ્ણ વિશે વાંચો ત્યારે કૃષ્ણ તમારા મનમાં પેદા થાય છે. એનો આકાર, એનો મુગટ, એના પહેરેલા કપડા, બધું તમે સર્જો છો. કોઈ પણ ક્રિએટિવિટી તમારે ડેવલપ કરવી હોય તો ઇમેજિનેશન એની ફર્સ્ટ કન્ડિશન છે. હું ઇમેજિન કરું કે એવો મોબાઈલ ફોન હોય જેમાં કીપેડ જ ન હોય તો ટચસ્ક્રીનવાળો મોબાઈલ બનશે. પહેલાં ઇમેજિન કરવું પડશે, પછી લેબોરેટરીમાં આવશે. ઇમેજિનેશન ઇઝ અ કી ઓફ ક્રિએટિવિટી ઓર ઇનોવેશન. પુસ્તક તમને ઇમેજિનેશન આપે. મોટાભાગના અપવાદોને બાદ કરતા 99% ઇવન આજના ટેકનોક્રેટ સાયબર વર્લ્ડના પણ સર્જકો હશે ને એ બધા ઉત્તમ વાચકો છે. બીટ બિલ ગેટ્સ ઓર માર્ક ઝકરબર્ગ. ફેસબુકમાં જઈને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગનું પ્રોફાઇલ તમે સર્ચ કરજો, એમાં એના વાંચેલા પુસ્તકોનું લિસ્ટ લખ્યું છે. તમે થાકી જાવ એવું લાંબુ લિસ્ટ છે. એ 4 વર્ષની ઉંમરથી વાંચ્યા છે એ પાછું લખ્યું છે. એટલે ફેસબુક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા ભણતા જેને ક્રિએટ કર્યું હોય 24-22 વર્ષની ઉંમરે, એને કશું વાંચ્યું છે માટે કશું ઇમેજિન કરી શકે છે. એટલે એ પહેલું આવે છે. પછી નોલેજ આપે છે, તમને ટાઈમ ટ્રાવેલ કરાવે છે. પુસ્તકોનો એક મોટો ફાયદો હોય તમે યુ કેન ટ્રાવેલ એક્રોસ ધ ટાઈમ. સાહેબના પ્રશ્નમાં મેં હસતા હસતા ફટફટ 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 રેફરન્સ રાખવા માંડ્યો. તો હું કેમ મહાભારતની લડાઈ વખતે હાજર હતો કે વેદ વ્યાસ કે વાત્સાયન શું શું કરતા એ જોવા માટે સાક્ષી ભાવે બેઠો? પણ મેં એ પુસ્તકો લખીને ગયા છે માટે મેં વાંચ્યું છે. આટલી સિમ્પલ વાત છે. તો એ ટાઈમ ટ્રાવેલ કરાવી દેશે, ભૂતકાળમાં તમને લઈ જાય, સાયન્સ ફિક્શન વાંચો ભવિષ્યમાં લઈ જાય. જુલે વર્ને નોટિલસ જેવી સબમરીનની કલ્પના કરી 20,000 લીગ અંડર ધ સીમાં. અમેરિકાએ પહેલી સબમરીન જ્યારે બનાવી ત્યારે એનું નામ નોટિલસ રહ્યું. કારણ કે સબમરીનનો વિચાર જ એને સાયન્સ ફિક્શન થી આવ્યો, પાણીની નીચે કરતા. એટલે ધેર આર સો મેની અધર સ્ટેટ્સ. અને હવેના જમાનામાં હું તમને કહું કે હવેનો યુગ છે મલ્ટિપલ રીડિંગનો છે. મલ્ટિપલ રીડિંગ મીન્સ કે તમે પુસ્તકો પણ વાંચો, ઇન્ટરનેટ પણ વાંચો. કારણ કે ઘણું બધું હવે સાહિત્ય ઇન્ટરનેટ ઉપર આવે છે. કેટલાક કવિઓ ડાયરેક્ટ પોતાની કવિતા પોતાના બ્લોગ ઉપર જ લખે છે, કાગળ પેન લઈને લખતા જ નથી, ચોપડી છપાવતા જ નથી. તો તમે યંગ છો એટલે કહું છું તમે ઇન્ટરનેટ ઉપર પણ વાંચો. પછી જે રીતનું ફાસ્ટ મૂવિંગ દુનિયા છે એ જોતા મોબાઈલના SMS થી શરૂ કરી અને ફિલ્મ કે ટીવીની કોઈ એપિસોડ સુધી પણ વાંચન તમે વિસ્તારી શકો. ફિલ્મો પણ વાંચવાની વસ્તુ છે. અલ્ટિમેટલી એક સાહિત્ય કૃતિ છે ને વિઝ્યુઅલ ફોર્મમાં. આજે તમે એક સારી ફિલ્મ જોઈ તો એ વસ્તુ લગેલો મુન્નાભાઈ છે દાખલા તરીકે, બુક તરીકે નથી આવી, પણ ફિલ્મ તરીકે તમે જોઈ તો તમને એમાંથી 5 ગ્રહણ કરવા જેવી વસ્તુ મળી તો એ પણ વાંચન કર્યું કહેવાય. કારણ કે વાંચનની પ્રક્રિયા એટલે મનનની પ્રક્રિયા. તમે વાંચી પાછા વિચારતા હતા. મને ઘણા લોકો એવું પૂછતા હોય છે તમે બધું કેવી રીતે તૈયાર કરો? બધું કરતો જ નથી. મારો કાયમ જવાબ હોય છે કરતો જ નથી. તમે મને અત્યારે જુઓ છો, આમાં કેવું કાગળ રાખીને બોલું છું. એ તમે મનન કર્યું હોય એટલે આપોઆપ તમારામાં ચર્નિંગ થવાના. એ પછી જે રોજ તમે શ્લોકનો પાઠ કરતા હોય કે પછી ઊંઘમાંથી કોઈ ઉઠાડીને પૂછે તો પણ એમ કે એ તમે જવાબ આપી શકો. એ ગોખવાથી ન થાય, આત્મસાત કરવાથી થાય. એટલે તમને એક યુવાન મિત્ર તરીકે મારી સલાહ એટલી જ કે સૂચન, સલાહ આપવા જેટલો તો હું મળી નથી પાછો, પણ સૂચન કે તમે વાંચો એને આત્મસાત કરો. વિરોધાભાસી પણ વાંચો. આપણને ગમે એટલું જ વાંચવું એવું નહીં, ન ગમતું પણ ક્યારેક નજર કરવી. પાણીપુરી જ રોજ ખાવી એવું નહીં, ખીચડીના ભાવે દેકોળીએ એ ખાવા, શરીર માટે સારા. હેલો જી, જી પ્રત્યક્ષ કરી શકો? પણ વન વન આપ કયો છો? વન અને ભૂત બે વસ્તુ પ્રત્યક્ષ દર્શન કરી શકશો? વર્ડ અને ભૂત. તમે જે માઇક્રોફોનમાં બોલ્યા અત્યારે એ માઇક્રોફોન, આ જે લાઇટ ચાલે છે એ લાઇટ, આ પંખા ફરે છે એ પંખા, હું જે માઇક્રોફોનમાં બોલું છું એ માઇક્રોફોન, ને આ જે કંઈ અત્યારે હોલની અંદર ઇલેક્ટ્રિસિટી ચાલે છે એ તમારી તો નજર સામે ચાલે જ છે. એની સ્વિચ પણ છે ચાલુ ને બંધ કરવાની. હવે આ ઇલેક્ટ્રિસિટી મને હાથમાં લઈને બતાવો. તમારે હાથમાં લઈને દર્શન કરાવી દે. આ ઇલેક્ટ્રિસિટી જેમાંથી આ બધું ચાલે છે, આપણે હું તો કઈ આપણે આ નજર સામે છે ને, જો આટલી લાઈટો પડે છે, આટલા પંખા ચાલુ છે, આ માઇક ચાલે છે, તમે બોલ્યા માઇક ચાલે છે, ઇલેક્ટ્રિસિટી તો હમણાં જ બધું બંધ થઈ જાય. એક જરાક આ બધું જરા રોશની જ જતી રહે નોર્મલી. હવે મને એ ઇલેક્ટ્રિસિટી જેનો આપણે સ્વિચ ચાલુ બંધ કરીને ઓપરેટ પણ કરીએ છીએ જે ઇલેક્ટ્રિસિટીને, એને માત્ર હાથમાં લઈને બતાવો આને ઇલેક્ટ્રિસિટી કહેવાય. તમે એમ કહો કે અજવાળાને કહેવાય તો ટ્યુબલાઇટ છે, ઇલેક્ટ્રિસિટી નથી. તમે એમ કહો કે માઇકને કહેવાય તો માઇક્રોફોન છે, ઇલેક્ટ્રિસિટી નથી.
તમે કહો કે એમ્પ્લિફાય જે અવાજ થઈ છે ને કે ભાઈ તો એમ્પ્લિફાયર છે કે પડ્યું હશે ઇલેક્ટ્રિસિટી નથી. તમે એમ કહો કે આપણો વાયર બાર છે પાવર હાઉસ તો પાટણના એને ઇલેક્ટ્રિસિટી કહેવાય તો વાયર છે ઇલેક્ટ્રિસિટી નથી. પણ એટલે હું એ જ કહું છું મારે દર્શન જ કરવા છે. પણ વાત સાચી પણ મારે દર્શન જ કરવા છે. એટલે ભાઈ તમને સવાલમાં સામો સવાલ પૂછ્યો તો મારે આ ઇલેક્ટ્રિસિટી નામની ચીજ જેનો હું રોજ ઉપયોગ કરું છું એને દર્શન કરવા છે. તમે મને પાવર હાઉસ બતાવશો, તમે મને જનરેટર બતાવશો, તમે મને તણખા બતાવશો. તણખા એ તો આગ છે, ઇલેક્ટ્રિસિટી નથી. ઇટ ઇઝ ઇનવિઝિબલ ફોર્સ ધેટ યુ કેન ઓપરેટ, યુ કેન કંટ્રોલ ઇવન સમટાઇમ્સ. સમટાઇમ્સ યુ કેન ટેક બેનિફિટ ઓફ ઇટ, સમટાઇમ્સ યુ આર એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ ઇટ. પણ એ એક એવો અદૃશ્ય ફોર્સ છે કે જેને તમે જોઈ શકો છો, અનુભવી શકો છો, છતાં આમ બતાવી શકતા નથી. એવું જ એક બીજું પરિબળ છે પણ ઇલેક્ટ્રિસિટી જેટલું જાણીતું નથી, વિદ્યુત ચુંબકત્વ. એવું જ એક ત્રીજું પરિબળ છે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ. એ ક્યાં છે? આપણે જોવા તો દેખાતું છે જ નહીં. એવું પરિબળ છે પાછું કે જે સફરજનને નીચે પાડી દે, ન્યૂટને જોયું હતું એમ. પણ પછી એક વર્ષની બાળકી જેને બોલતા નથી એવડું રમતી રમતી સફરજનને નીચેથી ઉંચકી લે, ત્યાં ગુરુત્વાકર્ષણ લઈને રોકે નહીં પાછું. પણ વળી પાછું બાળકીના હાથમાંથી સફરજન છટકી જાય, પાછું જમીન ઉપર જ પડી. આ દુનિયામાં કેટલી એવી વસ્તુ છે કે જે અનુભવવાની છે, જેને જોઈ શકાતી નથી, જેને માત્ર સાંભળી શકાતી નથી, જેને માપી શકાતી નથી, જેને ટેબ્યુલેટ ફોર્મેટ ઓર્ગેનાઇઝ સ્વરૂપની અંદર રજૂ કરી શકાતી નથી, પણ તમે અનુભવી શકો. દાખલા તરીકે હું તમને કહું, એક સરસ ગીત મેં સાંભળ્યું કારમાં બેઠા બેઠા. હું બાળાની દર્શકભાઈને કહું કે ભાઈ મને તો રસ્તામાં બહુ મજા આવી, મેં સરસ સીડી સાંભળ્યા છે. એટલે મને કેવી મજા આવી, મેં કહું બહુ મજા આવી. એટલે મને કેમ નહીં, મને દેખાડો કેવી મજા આવી, કેવી રીતે દેખાડીશ? અનુભૂતિ બહુ બધું એમ કહીશ કે બેસો મારી કારમાં, તમે દરવાજા બંધ કરો, પ્લેયર ચાલુ કરો, તમને આવી કે નહીં જુઓ. પછી ધારો કે આ બધી રીતે કહે યાર બહુ મજા આવી. પછી બાજુ બેઠા બેઠા કમલેશ ફેન કહેશે કે આ જયની પાસે એક સીડી છે ને બહુ સરસ છે સાંભળવા જેવી છો. એટલે કમલેશ ફેન કે કેવી સરસ છે, બહુ સરસ છે, ટાઈપ ચેન્જ ચાલુ રહેશે. જે વ્યક્તિ આ સમજી લે, હું તમને હવે સિરિયસ નોટમાં તો રમૂજ મળું કહેતો હતો, સિરિયસ નોટમાં કહું, જે વ્યક્તિ એ સમજી લે કે અનુભૂતિનો પ્રદેશ છે એ અનુભૂતિ પામી શકે. જે વ્યક્તિ એમ માને કે આ ફૂટપટ્ટીને માપવાનો પ્રદેશ છે એ આખી જિંદગી માપ રાખશે તો એને મળવાનું નથી. પ્રદેશ છે એને અનુભૂતિથી પામી શકો, તર્કથી ન પામી શકો, અથવા તો માપદંડથી ન પામી શકો. અને માપદંડનો પ્રદેશ છે એને માપદંડથી પામી શકો, ત્યાં અનુભૂતિ ન ચાલે. આ પાણીની બોટલમાં પાણી ભરતી વખતે એમ કે ભરનારો કોઈ ફેક્ટરી વાળો એમ કે મને એવી અનુભૂતિ થઈ છે કે આ બોટલ બહાર જ ન નીકળવી જોઈએ, અનુભૂતિનો પ્રદેશ નથી એ, માપદંડનો પ્રદેશ છે. માપવાનું હોય કે આમાં એક લીટર પાણી છે કે નહીં, છે ફાઇન પેક કરો બહાર કાઢો. બે અલગ અલગ પ્રદેશ, બે અલગ અલગ ચેતના છે. એક ભૌતિક ચેતના છે, એક એટલે બે નામ આપવામાં આવ્યા એને કે આધ્યાત્મિક ચેતના અને ભૌતિક ચેતના. પછી મેં કહ્યું આધ્યાત્મિક ચેતનાના નામે ઘણી બધી ગડબડ ગોટાળા ચાલે છે. જે પામી ગયા છે એ ઘણી વખત સમજી નથી શકાય અને ખોટા બધા અર્થઘટનો કરીને લોકોને કહે છે. એની પામવામાં કોઈ ગડબડ નથી હોતી પણ એને અર્થઘટન કરવામાં ગડબડ હોય છે. જે અમુક લોકો જે છે એનું સહજ અર્થઘટન કરી શકે છે અને એ લોકો સુધી પહોંચાડી શકે છે. એમાં લોકો સુધી પહોંચાડવું પણ મહત્વનું નથી, કારણ કે મને જે ગીત સાંભળવામાં મજા આવી એ કદાચ હું આ છ કલાક લગી કમરમાં બેસાડી દઉં આ બે મિત્રોને, કમલેશભાઈને અને દર્શકભાઈને, અને ઉતરીને એમ કે જયભાઈ કંઈક બહુ ગમતું હશે, આપણને તો માથાનો દુખાવો લાગ્યો. કેન બી પોસિબલ, કારણ કે અનુભૂતિના પ્રદેશમાં દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે, ત્યાં ગ્રુપ છે જ નહીં. આજે તમે ટોળા જુઓ છો ને ભક્તિના નામે, ચારે બાજુ કોઈ પણ ધર્મને જ્યાં ટોળું છે ત્યાં ભક્તિ નથી, ત્યાં દેખાડો છે. એ ઇન્ડિવિજ્યુઅલ અનુભૂતિનો પ્રદેશ વ્યક્તિગત જ થાય. સાક્ષાત્કાર ટોળા થાય એક નથી આ દુનિયામાં. સાક્ષાત્કાર થયા પછી ટોળા ભેગા કર્યા છે ને એ શક્ય છે, મોઝિસ થી માંડીને મોહમ્મદ સુધીના બધા કર્યા. પણ સાક્ષાત્કાર થયો ત્યારે કોઈ એમ કે ના ના મોઝિસ ને બાજુ બે બે જણા બેઠા હતા, એની બેન બેઠી હતી, એનો ભત્રીજો બેઠો હતો, બધા લાઈનમાં સાક્ષાત્કાર થવા માંડ્યા એક સાથે, એવું ના થાય. એટલે જ આ એકદમ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક પ્રોસેસ છે. અને એટલે જ ઘણી વખત હું મારા લેખમાં જ્યાં એને ગ્રુપ પ્રોસેસ બનાવવામાં આવે છે એની સામે કટાક્ષ કરતો હોઉં છું. અને હું જેટલો કરતો હોઉં છું નથી, રત્નીશ શ્રી માંડી મોરારી બાપુ લગીના કેટલાય લોકો છે આ જ ક્ષેત્રના કહેવાય, હું તો કહેવાઉં નહીં, હું તો આઉટસાઇડર કહેવાઉં, આ જ ક્ષેત્રના કહેવાય એવા કેટલાય લોકો જે સમજી ગયા છે આ વાતને, એને આ કટાક્ષ કરેલા જ છે.
એટલે અહીં હું એમ માનું છું કે આ પ્રશ્ન એવો હશે, કદાચ કોઈ ના કોઈ તબક્કે અહીં બેઠેલા દરેક વ્યક્તિના મનમાં આવ્યો હશે, એટલે મેં આ વિસ્તારપૂર્વક જવાબ આપ્યો. વિપુલભાઈ સુદ, કમલન સંસ્થા મારી. વિપુલભાઈ સુદ સર, ના વાળો કઈ પ્રશ્ન ચાલશે? સાહેબ, આપે આટલી બધી ફિલોસોફી કરી, અમને તો એકદમ જબરજસ્ત નવી લાગી. તમે માનો છો તમે સંપૂર્ણ છો? બિલકુલ નહીં, કોઈ નથી હોતું, કોઈ નથી હોતું. પૃથ્વી ઉપર કશું પરફેક્શન છે નહીં, એની તો મજા છે. પરફેક્શન ઇઝ બોરિંગ. જ્યાં કઈક અધૂરમ છે ત્યાં તો એક્સાઇટમેન્ટ છે, નહીં એક્સાઇટમેન્ટ શું છે જિંદગીમાં? દેવદત્તભાઈ જય, તમારી આગળ બેઠા છે. આ પૂછવા જેવું કશું યુદ્ધ નથી, બધું પામી જાય. એટલું આજે એક અગત્યની તમને જાહેરાત કરવી છે કે આપણા સભ્ય પરિવારના જે દેવદત્તભાઈ જૈન છે, તેમને એક ખૂબ જ ઉમદા કાર્ય હમણાં કર્યું. એક ટ્રસ્ટને જ્યાં ઘડી એમ કે બાળકો અપંગ ને એવું હોય, એમને 21 લાખ રૂપિયા ડોનેશન આપ્યું. વાહ. હું એક વાત બહુ ખુલ્લા દિલથી આપને કહું છું કે ઘણી વખત એવું કહેવાય છે કે દેવદત્ત જૈનના ત્યાં લગભગ લોકો લૂંટાય છે, અને હું એમ કહું સાહેબ કે જ્યારે માણસ માટે આવી વાત ચાલતી હોય ને એ વચ્ચે એ વ્યક્તિ ખુલ્લા દિલથી જો દાન કરતો હોય તો હું એ માનું છું ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે, અને આપણે સમજવામાં થોડી ભૂલ થઈ છે. અને માટે હું એવું કહેતો હોઉં છું મિત્રોને કે દેવદત્તભાઈને સમજવા તેમની પાસે બેસવું જરૂરી છે. એવા આપણા અંગત દેવદત્તભાઈ જૈનને હું પરિવારના સભ્યો વતી ખૂબ 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 આભાર આપું છું, અને દેવદત્તભાઈ આવા કાર્યો આ ભવિષ્યમાં બી કરતા રહો. અને પરિવારના સભ્યો વતીને એક વખત જ્યારે મારું કેસી સાહેબ સાથે ડિસ્કશન થયું ત્યારે એમને મને કહ્યું કે દર્શક, એવું પણ આપણે દેવદત્તભાઈને કહીએ કે એક ફેમિલી ટ્રસ્ટ બનાવે, એમાં ડોનેશન કરે, અને એના વ્યાજની અંદરથી આ બધા સારા કાર્યો પોતે જ કરતા રહે, કારણ કે એમનું વિઝન ખૂબ વિશાળ છે. તો વિશાળ વિઝનની અંદર જ્યારે માણસ પોતે જ ઓપરેટ કરતો થાય તો એટલા બધા લોકોના દુઃખ દૂર થાય. માટે હવે પછી તમે જ્યારે પણ કંઈક કરો તો મોટું ટ્રસ્ટ બનાવીને એની અંદર ફંડ કરો. આપે આ કાર્ય કર્યું છે ખૂબ જ ઉમદા છે, કારણ કે હું એવું સમજુ છું કે એક અનાથ વ્યક્તિ જ્યારે ફિઝિક્સની દુનિયાની અંદર આવ્યો અને એને જે સંશોધન કર્યું, એ સંશોધનના આધારે અત્યારે 33-40% વહીવટ દુનિયાનો એ ફિઝિક્સના સાયન્ટિસ્ટે કર્યો છે. એટલે આપે કરેલું કાર્ય ખૂબ જ ઉમદા છે. અને જયભાઈ માટેની બીજી વાત કરું તો જયભાઈ એક વખત ફોનમાં મને એવું કહ્યું હતું કે દર્શક, પાસપોર્ટની કચેરીની આ ફોર્મની અંદર એવું લખાય છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડજો, પણ મારું એવું માનવું છે કે એમને એવું લખવું જોઈએ કે હસતો ફોટો જોડજો. આવો આપણા જયભાઈ આપણી વચ્ચે છે, અને પ્રશ્નો આપણી પ્રશ્નોત્તરી ચાલુ રાખીએ છીએ. પણ હું ચોક્કસ જયભાઈને એટલું કહું છું કે તમે થાકો ત્યારે કહેજો, બાકી અમે થાકવાના નથી. એ સાથે આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજે. અને હું હવે રિક્વેસ્ટ કરીશ દેવદત્તભાઈની, તો વાત ચોક્કસ છે. પ્રજ્ઞેશભાઈ ગાંધી સાહેબ જે લોટરી છે, અમારા ખૂબ જ સિનિયર એડવોકેટ છે પાટણના, વાસનાર પર પ્રગટ થાય છે કે નહીં? મને એનો અનુભવ નથી, હજી તો હું જીવું છું. મહાત્માઓના મુક્તિ સામે છે એટલા માટે, પરંતુ જે બ્રહ્મ એ એમને અનુભવ નહીં હોય, એ જીવતા લોકો પાસેથી સાંભળ્યું હશે ને. કોઈ એકાદ મૃત્યુ વાળો કોઈ આત્મા પાસે સાંભળ્યું હોય, મને મને રાજી કરવા માટે જવાબ નથી આપતો, મને જે સાચા લાગે એ જવાબ આપું છું. તો મૃત્યુ પછીના જીવન વિશે દરેક લોકોએ જાત જાતની વાતો કરી છે, પણ મને એનો કોઈ જ અનુભવ નથી, એટલું કેવી રીતે જવાબ આપું? અને તમે એમ કહો કે મેં આમની આમની પાસેથી સાંભળ્યું છે, તે દરેક જીવતા માણસ પાસે, એ કોઈ અનુભવી માણસ હોય એવું માનતો નથી. ભાગવતમાં ઉલ્લેખ આવે એટલા માટે આપણે, એ તો અનુભવી માણસ પાસેથી વાત સાચી આવી બાબતો તમારે સાંભળવા તો પાટણ આવવું પડશે, અને એમને મેં બોલાવ્યા એમને પ્રશ્ન સાંભળી. ખૂબ જ મજા આવી. મારી પાસે તમારો સપોર્ટ અને તમારા વ્યૂઝ જોઈએ છે, જે મારો એકચ્યુઅલી આ વ્યૂ છે કે મનનો વિરામ જે સબ્જેક્ટ છે એ એકચ્યુઅલી શુડ બી અ સબ્જેક્ટ ઇન આર સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. કારણ કે આની સૌથી વધારે જરૂર જે અત્યારે હું ફીલ કરું છું એ કિડ્સ, ટીનેજર્સ અને સ્ટુડન્ટ્સ બધાને છે. કારણ કે આપણા કરતાં સૌથી વધારે મનના પ્રોબ્લેમમાં એ લોકો પસાર થાય છે. તો આને આગળ લઈ જવા માટે વોટ ટુગેધર અને એઝ અ સોશિયલ કોઝ ઓર
સૌથી પહેલા તો એમાં હું તમને કહું કે મેં તો આ પ્રયત્ન કરેલો છે, મને ખબર છે અહીં એવા વિદ્વાનો બેઠા છે જેમણે એમની રીતે આ પ્રયત્ન કરેલો છે. આપણો અભ્યાસક્રમ અને આપણી પરીક્ષા પદ્ધતિ બંને ઓબ્સોલેટ છે, બંને આઉટડેટેડ છે. પણ હવે એમાં એક લોકલ પ્રયત્નો, ઇવન સાહેબ ભૂતપૂર્વ બેઠા છે, પ્રજાપતિ સાહેબ, એમને પૂછ્યું, એમને મને ખબર છે એમને આ પ્રયત્નો કરેલા જ છે, એમની રીતે મેં કરેલા છે, બધા અબ્દુલ કલામ સાહેબે કરેલા છે એઝ અ પ્રેસિડેન્ટ. પણ હવે કોણ જાણે કેમ હવે એવી રીતે ચોટી ગયું છે બધાના મગજમાં કે એ બધા વાતો બહુ કરે છે પણ હજી બદલાતું નથી. તમે જે વિરામ આપવાની વિચાર કરો છો એકદમ સાચો છે, હું એને 100% સપોર્ટ કરું છું. પણ એ વિરામ જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની પદ્ધતિ બદલાય નહીં ત્યાં સુધી આવવાનું નથી, કૃત્રિમ રહેશે. કારણ કે અલ્ટિમેટલી તો પાછો તમે એક જીવતો શિક્ષક લઈ આવો સ્કૂલમાં, બહુ સરસ રીતે બધી જ વાત કરે, આ કરે તે કરે, છેલ્લે તો આપણે એમ કહીએ ને કે ભાઈ એના કેટલા વિદ્યાર્થી પાસ થયા પરીક્ષામાં, આ સાહેબ તો ના કામમાં છે, એના વિદ્યાર્થી ના પાસ થાય છે. એ ત્રાજવું ક્યારે બદલાય? જયારે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ બંનેમાં ફેરફાર થાય ત્યારે બદલાય. એટલે આપણા ફેરફારો છે ને શિક્ષણમાં એક કોસ્મેટિક છે. કોસ્મેટિક એટલે શું કે માનીયો કે મારા વાળ છે એ સફેદમાંથી કાળા નથી થતા, પણ ડાયગરના ખૂબ કાળા થઈ જાય, આ કોસ્મેટિક ફેરફાર છે. એનાથી કાળા વાળ બને નહીં, કાળા વાળ દેખાય લોકોને. એમ આપણા શિક્ષણ ક્ષેત્રે થતા ફેરફારો કોસ્મેટિક છે, રિયાલિસ્ટિક નથી. હું એવું નથી કહેતો પરીક્ષાઓ સાવ નાબૂદ કરી નાખો અથવા તો કંઈ ભણાવો જ નહીં છોકરાઓને, તમે એને ભણાવો, પણ એની એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, કઈ ઉંમરને કેવી રીતે કઈ રીતે ભણાવવું, એના માટે ટીચરને એવી રીતે પહેલાં ટ્રેનિંગ કરવા પડે. આપણે ત્યાં તો અડધો અડધ તો ક્યાંય ન ચાલ્યા હોય એવા લોકો પરાણે પરાણે ટીચર થઈ જતા હોય, એવી પણ હાલત છે. અડધો અડધ બધાને એક લાકડી એક આપતો નથી, પણ 50% આવા હોય છે, 50% નિષ્ઠાવાન ને તેજસ્વી હોય છે. બરાબર, આ પરિસ્થિતિ છે આપણી, આ વાસ્તવ છે. એટલે એટલે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ પણ હોવો જોઈએ. પરીક્ષાઓ ન લેવી એમ નહીં, પણ પરીક્ષાઓ લેવી તો કેવી રીતે લેવી, જેમાં વધારે મૌલિકતા બહાર આવે, વધારે વિદ્યાર્થીઓ ઇન્વોલ્વ થાય પરીક્ષામાં. પરીક્ષા એના માટે કોઈ રાક્ષસ ન બને, પણ એક ફ્રેન્ડ બને. કે જેમ તમે આમ કે ક્રિકેટનો મેચ રમતા હો તો તમને થોડીક ડીક લાગે છે, તમને મજા આવે છે કે આજે રવિવારે મેચ રમવાનો છે, એમ એ મેચ છે તો કસોટી જ છે ને એક પ્રકારની, પણ તોય તમે યુ આર એન્જોઈંગ ઇટ. પણ આપણે એક્ઝામને એવી ટીડીએસ કરી નાખી છે કે પીપલ આર નોટ એન્જોઈંગ ઇટ એનીમોર. બેઝિકલી બધી જ શૈક્ષણિક સમસ્યાઓનું મૂલ્ય એક જ બાબતમાં છે, પીપલ આર નોટ એક્સપિરિયન્સિંગ થ્રિલ ઓફ ઇટ. લોકોને એની થ્રિલ નથી મળતી. કોઈ પણ એજ્યુકેશનનો મતલબ શું હોય? કે માણસ છે એ માત્ર બીજાએ કહ્યું એની રિપીટેશન ન કરે, એને સમજે, એની ઇન્ટરપ્રિટ કરે, એમાં એનો વિચાર ઉમેરે. મને મારા મા બાપે ઘેર ભણાવ્યો, સ્કૂલે મોકલાવાનું, એમાંથી મને વિચાર આવે, એમાંથી મારી પોતાની એક શક્તિ જે કંઈ કહ્યું લખ્યું, ગ્રંથો બધા જ વંચાય. સાહેબે હમણાં જ વાત કરી મૃત્યુ પછીના જીવનની, આત્માની, એક જ ગ્રંથની અંદર બે અલગ અલગ વાતો હોઈ શકે. મેં જોયું કારણ કે મેં ખુલ્લા મનથી વાંચ્યું, આમ જ વાંચું. એક જગ્યાએ એમ લખાયેલું હોય કે આત્મા એવું સ્વરૂપ છે કે જેને કશું સ્પર્શી શકતું નથી, અગ્નિ બાળી ન શકે, પાણી ઠંડુ કરી ન શકે, તો પછી આત્માને સ્વર્ગ અને નરક ન હોય. જો આત્માને કશું લાગુ જ નથી પડતું, નરકમાં ઝપકોળ છે કોને, અને સ્વર્ગમાં મજા કોણ કરશે? આવ્યું ને, એક જ જગ્યાએથી વાત આવી, એક જ સંસ્કૃતિમાં. સાહેબે પ્રશ્ન પૂછ્યો હમણાં, એટલે સાંકળીને કહું છું કે હવે એ ઇન્ટરપ્રિટેશન છે. હું એમ નથી કહેતો કે હું જ સાચો છું, પણ હવે મારો એક સવાલ તો છે ને જેન્યુઇન. કાલ ઉઠીને કોઈ એક વિદ્વાનને હું પૂછું તો એનો જેન્યુઇન જવાબ બને મને, કે એમાં આમનો અર્થ આ છે કે આનો અર્થ આ છે. આ જેન્યુઇન સવાલ જ્યાં લગી વિદ્યાર્થીના મનમાં પેદા ન થાય ત્યાં લગી શિક્ષણ ન થાય. આપણે જેન્યુઇન નહીં પણ નોન જેન્યુઇન જવાબો ગોખાવી દઈએ છીએ, એને એજ્યુકેશન દઈએ છીએ. એકચ્યુઅલી જેન્યુઇન ક્વેશ્ચન્સ શુડ બી ધેર. કે આ વાંચતી વખતે તમને થાય કે આમ કેમ, ભણતી વખતે તમને થાય આમ કેમ, એ આમ કેમના જવાબો શોધવાનું એનું નામ જ દુનિયા. કોઈને એમ થયું કે અવાજને એમ્પ્લિફાય કરવો હોય તો આમ કેમ, ત્યાંથી એક માઇક્રોફોન આવી ગયો. કોઈ પણ બાબત, એક દાળનો વઘાર, હું તમને વિજ્ઞાન પડતું મૂકો, ચાલો આ કેટલા બહેનો હજી બેઠા છે, બરાબર, તો દાળનો વઘાર એક કરવાની વાત છે. પેલો વઘાર કોકે તો કહી દો હશે ને, કાટલું તેલ, આટલું જીરું, આટલું આ, આટલી મેથી, આવી રીતે ઉકાળીને આટલું થાય આમ થાય ત્યારે વઘાર મૂક્યો, ચાલો. તો એ આમ કેમ નથી જ એવું હશે ને, સાવ એમને માણસ પાણી પીતો હશે કે અનાજ ખાતો હશે, ત્યાંથી કોઈ કેમ વિચાર્યું કે પકાવો તો કેમ, આમાં સ્વાદ કેમ આવે, અને વઘારીએ તો કેવું લાગે, વઘારમાં ટમેટા નાખીએ કેવું લાગે. તો એજ્યુકેશન આટલી બધી મલ્ટિવર્સિટી વાળી પ્રક્રિયા છે. એટલે હું ટૂંકમાં સપોર્ટ કરું છું, આટલું લાંબુ કહી નહીં, એટલે વાત તો એક જ વાક્યની કહેવાની હતી, હું તમારી વાતને સપોર્ટ કરું છું.
આજે અમારી સાંજ ખૂબ સરસ ગઈ. આજે કે કાલે જવાનું, સૌને નક્કી જવાનું. તમે આજે શીખવ્યું કેમ લિજ્જતથી જીવી જવાનું. આભાર. અરે વાહ, સરસ, થેન્ક યુ. આ તો યાદ રાખી શકું છું જી સાહેબ. આપ એક એક મિનિટ. આપને મોટિવેશનલ ગુરુ લાઈક ધેટ બેલ કાર્ને છે, શિફ્ટ ફેરા છે. આ બધા શિક્ષણ પદ્ધતિ ઉપર ફોકસ મૂકો છો. હવે ગુજરાતમાં પણ એવું પોસિબલ થયું છે. ડૉક્ટર જીતુભાઈ અઢિયા છે, સુરાણી છે, તમે છો. બધા શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા ઈચ્છે છે અથવા તો એવું વિચારે છે, પણ શિક્ષણ પદ્ધતિમાં અમલમાં કેમ લાવી શકતા નથી? એનું મેં કારણ બે ત્રણ તો કયા. એક તો એ કે બધા ઈચ્છે છે એ તો આઉટસાઇડર છે. ઇનસાઇડર્સ જે હોય એનું 100% કમિટમેન્ટ જોઈએ કોઈ પણ ફેરફાર માટે. કોઈ એમ નક્કી કરે, માની લો કે સુરતના કોર્પોરેશન એમ નક્કી કર્યું એક વખત કે કચરો કાઢવો છે, ફ્લાયઓવર બનાવવા છે, તો એ પ્રજા તો કહેતી જ હોય ને. પ્રજાને તો એવું ન હોય કે કચરા વચ્ચે જ જીવવું હોય કે ફ્લાયઓવર વગર જ રહેવું હોય, પણ ઇનસાઇડરે પહેલા એનો નિર્ણય લેવો પડે અને એનો અમલ કરાવવો પડે. એક શિક્ષણ સચિવ પણ ડોક્ટર હસમુખ અઢિયા એ પણ મોટિવેશનલ ગુરુ છે. બધી વાત સાચી, પણ હું આ બાબતમાં, મારા તો મિત્ર છે હસમુખભાઈ, મારા મિત્ર છે, છતાંય હું એટલું કહી શકું કે હજી ઇનસાઇડર લેવલે નિર્ણાયક આવા નિર્ણયો નથી લેવાય. થાકડ થીકડ નિર્ણયો લેવાય છે, થીકડું મારીને ચલાવવાના નિર્ણયો લેવાય છે. સેમેસ્ટર પદ્ધતિ કરી, સેમેસ્ટર પદ્ધતિ એટલે ટેક્સ્ટ બુકને બે ભાગમાં વહેંચી દીધી. ધીસ ઇઝ નોટ સેમેસ્ટર સિસ્ટમ. તમે 20 ચેપ્ટરને 10-10 ચેપ્ટરના બે ભાગ કરી નાખ્યા, એ સેમેસ્ટર પદ્ધતિ નથી. સેમેસ્ટર પદ્ધતિ એટલે તમારે મોડ્યુલ બનાવવાના છે. એનામાં મોડ્યુલ એવા બનાવવાના છે કે પહેલા 6 મહિનામાં જે શીખી ગયા એ ફંડામેન્ટલ હોય, પછી એનો ઉપયોગ એને એપ્લાય કરીને પછીના 6 મહિનામાં આગળ શીખવાનું. એટલે પહેલા મને કે ઘનફળ નક્ષત્ર પણ શીખાવો, તો એની એપ્લિકેશન કેમ કલમ ગણિતમાં ત્રિકોણમિતિમાં કરવાની એમ આગળના સેમેસ્ટરમાં? આવું કશું જ નથી. એટલે દોષ શિક્ષકો ઉપર આવે છે, એમાં હું તો નથી આપતો. એનો દોષ મને મારી ઉપર ના આવી શકે. શિક્ષકોનો જે દોષ આપવા જેવો હોય ત્યાં મેં આપ્યો છે. શિક્ષકો છે એ ક્લાસરૂમની અંદર જઈને ઇન્વોલ્વ નથી થતા હોતા, કે એમને રસ પગારમાં વધારે હોય છે, પણ એક પણ મેગેઝિન લવાજમ ભરતા હોતા નથી હોતા એના પગારમાંથી. એક પણ મેગેઝિનનો લવાજમ પોતાની રીતે ભરતા નથી હોતા. અમે જોયું છે, એવા દોષો આપું છું, પણ હું આ દોષ કેવી રીતે શિક્ષકોને આપું? અભ્યાસક્રમ નક્કી કરવાનો, પરીક્ષા પદ્ધતિ નક્કી કરવાનું, જેને જે દોષ લાગુ પડતો હોય મારે આપવાનો હોય ને. જે મને મને માન્ય કોઈ એમ કે ભાઈ તમારા વાળ ઓછા થઈ ગયા છે, તમારે સ્વીકારી લેવાનું. એટલે આ સાચી વાત છે. કોઈ મને એમ કે ભાઈ ના એમ કે તમારો હાથ છે એ ફ્રેક્ચર થઈ ગયું છે, મારે કેવી રીતે સ્વીકારવું? એવી સિમ્પલ વાત છે. એટલે હું એવી આશા રાખું આપ છો, હસમુખભાઈ અઢિયા છે, જીતુભાઈ છે, આ બધા ભેગા થઈને જે મોટિવેશનલ, આવું બધું ઘણું થઈ ગયું છે સાહેબ. મેં તમને બહુ ફ્રેન્કલી કહું, આવું કે ભેગા ઘણા થઈ ગયા છે, ઘણા ભેગા થઈને ઘણા રિપોર્ટ આપી દીધા છે. કેટલાય રિપોર્ટ ગાંધીનગરમાં, એનાથી વધારે દિલ્હીમાં પડ્યા પડ્યા. પૂછો પ્રજાપતિ સાહેબને, બધી ખબર હશે મારા કરતા વધારે. એકેય નવા રિપોર્ટની જરૂર નથી, એટલા રિપોર્ટ પડ્યા છે. અને પાછા બધા એગ્રી છે. આમાં મનમોહનસિંહ એગ્રી છે, આમાં કપિલ સિબ્બલ એગ્રી છે, આમાં મેં કીધું પ્રેસિડેન્ટ એગ્રી હતા અબ્દુલ કલામ હતા ત્યારે, આમાં નરેન્દ્ર મોદી એગ્રી છે. એગ્રી તો બધા છે, પણ ખાલી એગ્રી હોવાથી શું થાય? કામ તો કરવું પડે ને એના માટે. આ કામ કદાચ લોકોને જોખમી એટલે લાગે છે કે શિક્ષણ છે ને લોકોની આદત બની ગઈ છે અત્યારે મળે છે. જો ભારતીય પોલિટિક્સમાં એક પણ નેતા એની વોટ બેંકને નારાજ કરે એવા નિર્ણય લેતો નથી, એક પણ નેતા. એમાં હું પક્ષાપક્ષીની વાત જ નથી કરતો, હું તો બહુ તટસ્થ ભાવે આ વાત જોઉં છું. બરાબર, એટલે વોટ બેંક નડત થઈ જાય. કારણ કે તમે જોયું એક વખત ખાલી એવું આવ્યું કે પેલી 12મા પછીની પેલી પરીક્ષા આવી ગુજકેટ, તો વાલીઓએ આંદોલનો કર્યા, નામ કર્યું તેમ કર્યું, પછી એને હળવી બનાવી દીધું. અમારી તમારે પાનની દુકાન જેવું છે. પણ મારો જે મુદ્દો છે એ છે કે ભાઈ મૂળ મુદ્દો જે પરિવર્તનની તમે વાત કરો છો. તમે મારો 5 જણા ભેગા થઈ જાય તો હું તો તમે બોલ્યા ને નામથી આગળ જતો રહ્યો ને, કે કપિલ સિબ્બલ, મનમોહનસિંહ, પ્રેસિડેન્ટ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આવા 10 નામ બીજા આપણે ઉમેરીએ. આ બધા જેવું કહી ચૂક્યા છે કે આ શિક્ષણ પદ્ધતિમાં સુધારાની જરૂર છે. પણ ક્યાંક એવું હશે ને, મેં તમને કહ્યું કે ઇન્ડિયન પોલિટિક્સ ઇઝ અ વોટ બેંક પોલિટિક્સ, તો કોઈને એવો ડર લાગતો હશે કે ભાઈ આ કોઈ પણ પરિવર્તન બહુ આકરું થઈ જાય તો પ્રજા પછી આંદોલન કરી એમ જાય એના ફાયદાનું પરિવર્તન માટે. આ જો આ એક મહત્વનું તમને સાદું ઉદાહરણ આપું. રિક્ષાની અંદર 3 વ્યક્તિ બેસી શકે એ નિયમ છે, પણ રિક્ષામાં 5 વ્યક્તિ બેસાડવા સામે માન્ય કોઈ ડીએસપી બહુ કડક થઈ જાય કોઈ પણ શહેરમાં ગુજરાતમાં, તો ડીએસપી સામે આંદોલન થાય કે રાક્ષસ છે, માનવતાવાદી છે જ નહીં. તો બે વસ્તુ ભેગી ક્યાંથી થાય?
કારણ તમે કડક ડીએસપી રાખી શકો અને કે માનવતાવાદી ડીએસપી રાખો. માનવતાવાદી ડીએસપી કાયદા તોડવા પડે. આપણે એક બાજુથી હું બીજું ઉદાહરણથી સમજાવું. આપણે એમ કહીએ છીએ કે દુનિયાભરની અંદર તો બોસ કેવી ટાઈમે, આમ તમને જર્મનીમાં કીધું હોય કે 12:05 એટલે રીતસર 12:05 જ આવે, 12:03 લગી ન દેખાણું હોય, 12:05 પ્રગટ થઈ જાય. કેવું પંક્ચ્યુઅલ! આપણે બધા બહાર આવીને એમ કહીએ કે ઓહો વેસ્ટર્ન વર્લ્ડમાં તો કેવું પંક્ચ્યુઅલ. હવે આ માન્યો કે બોસ આવતી હોય તો કે ભાઈ મારે રીંગણાની ભારી ચડાવવી છે, તમે ઊભી રાખો ને ઘડીક વાર, એટલે ઓલો 10 મિનિટ ભારી માટે ઊભી રાખે, પછી કોઈ દૂધ નું કેમ ચડાવવા માટે બેસે. હવે હવે આ બંધ થઈ જાય તો લોકો એમ કે આ તો એસટી તંત્ર તો છે એ તો સાવ રાક્ષસ જેવું છે, એમ અમારા પાસે ટેક્સ નહીં લે છે પણ અમારા કામ તો કરતા નથી એસટી વાળા. બે વસ્તુ એક સાથે ન થાય. હું બહુ ફ્રેન્ક જવાબ દઉં, કા માનવતાવાદી અભિગમથી રાત ચાલે, કા શાસકીય અભિગમથી રાત ચાલે. ભારતમાં બે અભિગમનું કોમ્બિનેશન જોઈએ છે, એવું કોમ્બિનેશન છે જે કોઈથી થવાનું નથી. આઈધર ઓર જ થાય, કાં રિક્ષા 3 જણા જ બેસે એવો કડક કાયદાનો જ અમલ થાય, અને કાં રિક્ષા કોઈ પણ માણસ બેસી શકે એવી રીતે જ રાત થાય. મનનો વિરામ એવા સબ્જેક્ટ ઉપર આજે એકઠા થયા જયભાઈને આપણે સાંભળ્યા. હવે પછીનું એક આપણે ફરીથી લેક્ચર ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ જે જુલાઈ મહિનાની 7 તારીખે છે. એમાં અત્યારે સ્પીકર તરીકે કાજલ ઓઝા વૈદ્યને આપણે નક્કી કરી. સારા સ્પીકર છે અને મને પણ મજા આવે એમને સાંભળવાની, મારા મિત્ર પણ છે. હવે હું તમને બધાને આજે ઉપસ્થિત મહેમાનોને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમારું કેવાયમ તમે એમને સબમિટ ના કર્યું હોય તો પ્લીઝ કેવાયમ એટલે નો યોર મેમ્બર એ ફોર્મને સબમિટ કરજો, જેથી કરીને વારંવાર અમારે તમને આવા પત્રો લખીને જાણ ન કરવી પડે. સિમ્પલ SMS દ્વારા આપણે નવા ઇવેન્ટની જાણ કરી શકીએ. બીજી એક ખાસ રિક્વેસ્ટ છે કે પાટણની અંદરની આપણી જે લિમિટેશન્સ છે હોલ્સની, એ અત્યારે જે આપણે હોલમાં બેઠા છીએ 450 સીટનો હોલ છે અને આપણા મેમ્બર્સની અંદર સંખ્યા અત્યારે ઓલરેડી 350 ફેમિલી આપણી સાથે જોડાયા છે, એટલે 700 મેમ્બર્સ ઓલરેડી થઈ ગયા છે. હવે એવા સંજોગોની અંદર અમે એવું ઇચ્છીએ છીએ કે જે સાહિત્યની અંદર સાચા અર્થમાં રસ ધરાવતા હોય અને જેમને આવા વસ્તુની અંદર મજા આવતી હોય તેવા ફેમિલીઝનું સિલેક્શન કરવું, તો જો કેવાયમ પ્લીઝ તમે ના આપ્યા હોય તો તમારામાંથી જેટલા બી મેમ્બર હોય તો પ્લીઝ અમને કેવાયમ સબમિટ કરજો, જેથી કરીને એક વખત માટે અમે સિલેક્શન ઓફ ફેમિલીઝ બી કરી અને ફાઇનલ એક હોપ અને સપ્ટેમ્બર મહિના સુધીમાં આપવા માંગીએ છીએ, જેથી ભવિષ્યના જે બી પ્રોગ્રામ થાય એ 200-250 ફેમિલીઝ વચ્ચે આપણે સારી રીતે કરી શકીએ. ચોક્કસ હું એવું જાણું છું અને સમજું છું કે દરેક લોકો ઘણા ઉત્તમ જ હોય છે, પણ સાહિત્ય સાથેનો સંબંધ એ વ્યક્તિઓનો પોતપોતાનો અંગત હોય છે, એટલે ઘણાનો રસ ખૂબ જ વધારે હોય છે. મારો આ પાછળ કહેવાનો આશય એ જ છે કે આ બધા સાહિત્ય રસિક છો, એટલે આપનું કહેવાય ન આવ્યું હોય ને આપ ન આવી શકો તો એ અમને બધાને ઓર્ગેનાઇઝરોને દુઃખ થશે. વી આર નોટ ઓર્ગેનાઇઝર, પણ અમે લોકો એક આ ભાગ છીએ આના, તો અમને દુઃખ થશે કે તમે લોકો આમાં ન ઉપસ્થિત થઈ શક્યા. માટે પ્લીઝ તમારું કહેવાય અમને એઝ અર્લી એઝ પોસિબલ સબમિટ કરજો. અમારા ટોટલ ટીમના મેમ્બર્સના નામ હું એક વખત બોલી જઉં છું, જેથી આપને જે એકદમ ક્લોઝ હોય એને આપ કહેવાય સબમિટ કરી શકશો. એમાં KC પટેલ સાહેબ જે આના અમારા પ્રોગ્રામના પ્રમુખ છે, હું પોતે આમાં કન્વીનર છું, કમલેશભાઈ સ્વામી છે, હેમંતભાઈ તન્ના સાહેબ છે, આની અંદર કમલેશભાઈ કિશોરભાઈ મહેશ્વરી છે, વત્તા તમે કન્સિડર કરો નૈતિક છે, નિશિતભાઈ છે, પ્રજ્ઞેશભાઈ ગાંધી સાહેબ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બાહુભાઈ પ્રજાપતિ સાહેબ છે, વલ્લરી મજમુનદાર છે જે અત્યારે ઉપસ્થિત છે આપણી વચ્ચે, ભાર્ગવ ચોકસી છે, ભાર્ગવ શાસ્ત્રી છે, પ્લસ આઈ થિંક જયેશ પટેલ ટ્વાઇસ, જયેશ પટેલ એન્ડ જયેશ પટેલ બોથ, અને એવા બધા મિત્રો, એટલે લિસ્ટ લાંબુ છે, પણ હું જાણું છું કે તમને એ લોકોએ એપ્રોચ કર્યો જ હશે માટે આપ જાણતા હશો, તો પ્લીઝ એમને તમારું કહેવાય એમ સબમિટ કરજો, જેથી હવે પછીના પ્રોગ્રામ ડેફિનેટલી હું જુલાઈના પ્રોગ્રામમાં તમને ઇન્વિટેશન કાર્ડ શ્યોર મોકલવાનો છું. પણ એ આ પછીના જે પ્રોગ્રામ છે જુલાઈ પછીના સપ્ટેમ્બર માસમાં એ બધા પ્રોગ્રામમાં અમે તમને SMS ડ્રોપ કરશું. મિત્રો, અત્યારે આપણે જે ટોટલ પ્રોગ્રામને આનંદ માણ્યો એ પ્રોગ્રામની પાછળનો સૌથી મોટો જો સી ફાળો હોય તો ડૉક્ટર રતિભાઈ પટેલ, આરજી પટેલ જે સનફ્લાવરના ડાયરેક્ટર છે, KC પટેલ સાહેબનો છે, ડૉક્ટર મોનીશ શાહનો છે, ભૂપેન્દ્રભાઈ પટેલનો છે, આ લોકોએ આની અંદર ખૂબ જ મોટો સી ફાળો આપ્યો છે. હું કમલેશભાઈ સ્વામી વત્તા હોસ્પિટલ મેનેજમેન્ટ જેને અમને સાથે રહીને બાહુભાઈ પ્રજાપતિ સાહેબ વત્તા ડૉક્ટર મોદી જેને અમને ખૂબ જ હેલ્પ કર્યું આજે આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે, એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્થિવ જોશીનો પણ માનું છું.
અને હું રિક્વેસ્ટ કરીશ હવે ડૉક્ટર મોદીને, સર વિથ યોર કાઇન્ડ પરમિશન, જય ભાઈ ડૉક્ટર મોદીને હું રિક્વેસ્ટ કરીશ કે વોટ ઓફ થેન્ક્સ કરશે આપણે બધાને, અને આપણે પછી આઈસ્ક્રીમ આઈ થિંક આપણે બધાએ લઈ લીધો છે, તો કેવાય એમની ફરીથી રિક્વેસ્ટ છે. અને હું ઈચ્છું કે આપણે બધા જોડાયેલા રહીએ અને આવા સારા સારા પ્રોગ્રામ પાટણની બરાબર આપણે માણતા રહીએ. થેન્ક યુ. વંદે ગુજરાત. તો ઘણું બધું દર્શકભાઈ કહી દીધું છે. વિધાઉટ ઇન્સ્પિરેશન એન્ડ નોલેજ ધી બેસ્ટ પાવર ઓફ અવર માઇન્ડ બિકમ્સ ડોર્મન્ટ. ઇટ રિક્વાયર્સ ટુ બી ઇગ્નાઇટેડ બાય ધી સ્પાર્ક. આપણા માટે ઇગ્નાઇટેડ બાય સ્પાર્ક ઇઝ જય વસાવડા સાહેબ છે, અને આપણી લાઈફ બહુ સારી રીતે આગળ વધે એ બાબતના ઘણા બધા વાદ વિવાદ અને સંવાદોની અહીંયા આપલે થઈ. આખા કાર્યક્રમનો એક મનનો વિરામ આપણને જે જય વસાવડા સાહેબે અંતરથી અત્યારે અંતરની ઉર્મીથી આપણને છલકાવીને આપ્યો, ખૂબ ખૂબ આભારી છું જય વસાવડા સાહેબ. યુનિવર્સિટીના પરિવાર તરફથી અને માના પરિવાર તરફથી અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેસી પટેલ સાહેબ જે પ્રમુખ છે માના પરિવારના, એમના જે પ્રેરણાથી આ એક કાર્યક્રમ અમે આગળ વધાર્યો, ખૂબ ખૂબ આભાર છીએ કેસી પટેલ સાહેબનો. કોર કમિટીના જે મેમ્બરશ્રી છે માના પરિવારના, એમનો પણ હું યુનિવર્સિટી પરિવાર તરફથી તેમજ માના પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સમક્ષ અત્યારે જે પાટણના મોભી શ્રીઓ છે, નગરજનો છે, શ્રોતાજનો છે, પત્રકાર મિત્રો છે, યુનિવર્સિટી પરિવારના મિત્રો છે, એ બધાનો ખૂબ ખૂબ આભારી છું જેમને અત્યારે લગભગ 12 વાગવાની તૈયારી છે અને એક ધ્યાન એક ચિત્તે બધા જ એમના વિચારોની આપલે કરી અને શાંત ચિત્તે બધાએ સાંભળ્યા, ખૂબ ખૂબ આભારી છું આપનો. છેલ્લે એટલું જ કહીશ કે મનમાં લાગી છે એક વિચારોની કતાર, મનમાં લાગી છે એક વિચારોની કતાર. કાર્યક્રમ ક્યાં પૂરો થઈ ગયો એક વિરામ સાથે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. માટેના અમારા જે નામ રહી ગયા છે, સોરી, સ્મિતાબેન વ્યાસ, પાર્થ સ્ટુડિયોના જગદીશભાઈ અને અનેક જે નામી અનામી અહીંયા જે એના પોતાનો શ્રી શ્રીમાન અચ્યુતરાય મજમુંદર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે પત્રિકા બનાવવાનો સૌથી વધારે શ્રેય એમના ભાગે છે. અને અશોકભાઈ વ્યાસનો પણ અહીંયા આભાર માનીને આજના કાર્યક્રમને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અંતમાં આપણે સર્વે પોતાની જગ્યા પર ઉપસ્થિત થઈ અને રાષ્ટ્રગાન કરીને આજના કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીશું. રાષ્ટ્રગાન માટે જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે, ગાયે તવ જય ગાથા જનગણ મંગલદાયક, જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી વંદે.